વિનંતી કે તાળીઓથી એમને સ્વાગત કરીએ આપણે. સંજયભાઈ રાવલ, જેમનું વ્યક્તિત્વ વિરાટ, જેમને 800 શો કર્યા હોય અને કેટલી જિંદગીઓ સુધરી હોય. તો સંજયભાઈ રાવલ પધારો, ફ્રેન્ડ્સના રાજાના દરબારમાં આપનું હાર્દિક અભિવાદન છે, હાર્દિક સ્વાગત છે. એક જોરદાર તાળીઓના નાદ સાથે આદરણીય સંજયભાઈને આપણે સ્વાગત કરીએ. પધારો. આમ તો બિઝનેસમેન છે, પરંતુ એમની જે વાણી છે એનો આજે આપણે લાભ મળવાનો છે. પરંતુ એના પહેલાં ફ્રેન્ડ્સ ગ્રુપ પરિવારના અધ્યક્ષ આદરણીય રાહુલભાઈને વિનંતી કે એક સંજયભાઈ રાવલની આપણે, આપણા મહેમાન છે, કચ્છના મહેમાન છે અને ફ્રેન્ડ્સ ગ્રુપ પરિવારના મહેમાન છે. તો આદરણીય સંજયભાઈનો એક સ્પેશિયલી મોમેન્ટો સાથે આદરણીય રાહુલભાઈને વિનંતી, આ પધારો અને સંજયભાઈને વિશિષ્ટ મોમેન્ટથી સન્માનિત કરો. આપ સર્વે તાળીઓના નાદ સાથે વધાવો, પહેલાં ગણપતિ દાદાની પ્રતિમા અને ત્યારબાદ જ્યારે આજે પેઇન્ટિંગ સ્પર્ધા હોય તો કે વિશિષ્ટ સપ્રેમ ભેટ ફ્રેન્ડ્સ ગ્રુપ પરિવારની સંજયભાઈ રાવલ માટે. આપ જોઈ રહ્યા છો એમનું પેઇન્ટ છે, જોરદાર તાળીઓથી વધાવીએ. હવે આગળની વ્યવસ્થામાં આપણે આપણા મિત્રો આવી જાય અને બાકી રાહુલભાઈને વિનંતી કરીશ કે દરેકની વ્યવસ્થા માટે આગળ. મિત્રો, જેમને આપણે સાંભળવા છે આપ સમક્ષ રૂબરૂ થશે જ, પરંતુ જ્યાં પણ જ્યાં છો ત્યાં વ્યવસ્થામાં. અને બીજી એક નમ્ર વિનંતી ફ્રેન્ડ્સ ગ્રુપ પરિવાર વતીથી કરું છું કે પ્લીઝ જ્યારે પણ એમનું વક્તવ્ય જ્યારે શરૂ થાય ત્યારે કોઈ પણ જાતની ચહલ પહેલ ન કરો એવી ફ્રેન્ડ્સ ગ્રુપ પરિવાર વતીથી હું સર્વેને નમ્ર વિનંતી કરું છું. કારણ કે આ એવું સાંભળવાનું છે, એવું મેળવવાનું છે જે ફ્રેન્ડ્સ ગ્રુપ પરિવારે, નહીંતર સંજયભાઈની વાત કરીએ, એમને ભલે 800 શો કર્યા છે ગુજરાતમાં અને સમગ્ર એક પેક હોલ એને કે ટાઉન હોલો એવામાં, પરંતુ છતાંય દાદાની કૃપા છે ફ્રેન્ડ્સ ગ્રુપ પરિવાર ઉપર કે સંજયભાઈએ આપણાને હા પાડી. તો જોરદાર તાળીઓ પણ વધાવી ફ્રેન્ડ્સ ગ્રુપ પરિવાર માટે. ખૂબ ખૂબ આભાર સર્વેનો. બસ થોડી જ વ્યવસ્થા પાછળ ગોઠવાઈ જાય એટલે આપણે જેમને આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, જ્યારથી અમે જાણ કરી આપ સર્વેને ત્યારથી આપ રાહ જોઈ રહ્યા છો, પણ એ ક્ષણ આપણી વચ્ચે આવી ચૂકી છે, સાથે મળીને માણશું. તો દરેક એક ફરીથી પણ વિનંતી, કોઈ પણ જાતનો અવાજ એકદમ શાંતિથી સાંભળશો તો જ ઘરે કંઈક લઈને જશું. એટલે દરેકને વિનંતી ફરી ફરીને, હવે આગળ જેમને સાંભળવાના છે અને જેમને 800 શો કર્યા છે એવા સંજયભાઈ રાવલ, હવે હું આપણી વચ્ચે નહીં, પરંતુ હવે જે પણ છે એ જેમને સાંભળવાના છે એ વ્યક્તિત્વને હું રજૂ કરીશ. ફરીથી આપ અમારા પરિવાર વતીથી સંજયભાઈને તાળીઓથી સ્વાગત કરો દરેક. હેલો, મને એ ખબર નહીં કે તમે ભુજવાળા આટલા બધો પ્રેમ કરશો, નહીં તો અહીંયા રહેવા જ આવી જાઉં કાયમ માટે. એક સુરત અને બીજા નંબરે ભુજ, આટલો બધો પ્રેમ ગુજરાતમાં ક્યાંયથી મળ્યો નથી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ મારી લાઈફનું પહેલી વાર એવું છે કે હું જ્યારે આવી રીતે જાહેર ફંક્શનમાં ક્યાંક બોલવા જતો. હું જનરલી બંધ હોલમાં બોલવાવાળો માણસ છું, પણ મેં કીધું ભયમુક્ત વિષય પર બોલું છું, આજ મારો બી ભય નીકળી જાય, એટલે મેં કીધું જાહેરમાં હિંમત કરી દઉં. પાછળ દાદા છે ને સામે તમે છો, એટલે ગભરાવાની મારે કોઈ જરૂર નથી. રાઘવ ભટ્ટ ક્યાં છે? રાઘવભાઈ કરીને કોઈ ભાઈ હતો, આ બાજુ આવો. એકચ્યુઅલી હું હમણાં જ ભુજ આવીને ગયો. આ માણસ મારું લોહી પી ગયો છેલ્લા એક મહિનાથી. મેં કીધું ભાઈ હું નહીં જાઉં, કોઈ પણ હિસાબે નહીં આવું, કે મને ડર લાગે છે આટલા બધા લોકો. મને કે ભયમુક્ત વિષય પર બોલો ને ડરવાનું છું. પછી મને એને એવો ફોસલાયો, આમ સમજાયો પટાયો એમ, અને પછી મારી જોડે હા પડાય, એટલે હું અહીં આવ્યો છે એનો બધો શ્રેય આને અને આ ફ્રેન્ડ્સ ગ્રુપને જાય છે. એક જોરદાર તાળી. રાઘવ, થેન્ક યુ. વડીલોને દોસ્તો, હમણાં જ થોડા દિવસ પહેલા ભુજમાં આવીને ગયો, બહુ સરસ યાદો લઈને ગયો, કેમ કે જોરદાર વરસાદ હતો, આખો હોલ પેક હતો.
પણ હોલની બહાર લોકો વરસાદમાં હજારેક લોકો બેઠા હતા અને એમણે ચાલુ વરસાદમાં મારો પ્રોગ્રામ જોયો અને એ વાતને લઈને મને એમ થયું કે ભુજ મને ખૂબ પ્રેમ કરે છે તો હું આ પ્રસંગમાં પણ જઈશ, એટલે હું ખાસ અહીંયા આવ્યો છું. એટલે ફરીથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફ્રેન્ડ્સ ગ્રુપની પ્રવૃત્તિ વિશે મેં બધું જાણ્યું, એના આયોજકો વિશે જાણ્યું, બહુ સરસ એ લોકો અહીંયા કામ કરે છે. દોસ્તો, મારું નામ મારે બોલવાની જરૂર નથી, પણ હું ખાસ ભારપૂર્વક બોલું છું, સંજય મેનાબેન રાવલ. હું મારી બાનું નામ બોલું છું, કેમ કે બાપાને તો બધા ઓળખતા જ હોય ને, પેલું એલસીમાં પાછળ આવે અને પછી આપણે ધંધા એવા કરીએ એટલે કે આનો જ છે. એટલે મેં કીધું બિચારી બાને તો કોઈ ઓળખે નહીં, તો બાને બાનું નામ રાખો. 5 સપ્ટેમ્બર 1966 નું મોડેલ છું સાહેબ, એટલે 50 વર્ષ પૂરા કરી અને આ 5 સપ્ટેમ્બર તો 52મું વર્ષ મને બેસશે. 2 દીકરીઓ છે, 1 દીકરો છે, 1 ઘરવાળી છે. ખબર તો પડવી જોઈએ કે ભાઈ ક્યાંથી ઉપાડીને લઈ આવ્યા, આગળ પાછળ શું છે. આ બાળકોને મારે શું થાય, ગોખેલું ભૂલી જવું પાછું. હું એક જગ્યાએ ગયો તો ઘડીકમાં કોઈ અહીંથી ઉભું થાય, ઘડીકમાં કોઈ ત્યાંથી ઉભું થાય, ઘડીકમાં પેલા પ્રમુખને પાણીની બોટલ આપવા આવે, ઘડીકમાં 2 છોકરાઓ, ઘડીકમાં વળી 1 નેતા દોડતા દોડતા આવ્યા, બધા ઉભા થઈ ગયા, સાહેબ આવ્યા. એટલે મેં તો ભાઈ શું છે, એટલે પેલા આયોજક કે ચાલુ રાખો. મેં તો મોરારી બાપુની કથા છે, શું ચાલુ રાખો, બધું બરાબર જોઈએ, એકદમ પરફેક્ટ જોઈએ. દોસ્તો, લગભગ 840 સેમિનાર કર્યા, ગયા મહિને 14 સેમિનાર અમેરિકા કરીને આવ્યો, 170 સેમિનાર પેન્ડિંગ. યુટ્યુબ પર 15-15 લાખ લોકો એક એક વિડીયો જોવે, 1 કરોડ લોકો વિડીયો જોવે. મને એમ થયું કે ટાલિયા તારી વાતમાં દમ છે, ચાલુ રાખાને, એટલે હું આ સેમિનાર કરું છું. બીજું, આપ સૌને ખ્યાલ જ હશે, 840 સેમિનાર કર્યા પણ કોઈની પાસેથી બોલવાનો 1 રૂપિયો લીધો નથી સાહેબ, બધા ફ્રી કરું છું, 1 પૈસો લીધો નથી. ફ્રી એટલે કરું છું કે પહેલાં તો હું બ્રાહ્મણ છું, બ્રાહ્મણનો ધર્મ છે સમાજને ધર્મનો ફેલાવો કરવો, જ્ઞાનનો ફેલાવો કરવો. પણ બ્રાહ્મણોએ જ્ઞાનને ધંધો બનાવી દીધો, એમાં બધા એમનો સત્યાનાશ થયો ને જ્ઞાનનો સત્યાનાશ થયો. એટલે મારી બાએ કીધું કે બેટા, જે બ્રહ્મનો ફેલાવો કરે એ બ્રાહ્મણ કહેવાય, તો લેટ મી પ્રૂવ માય સેલ્ફ એઝ અ બ્રાહ્મીન. હું કેમ મફત કરું છું ખબર છે તમને, એનું લોજિક કહી દઉં. હું અહીંયા આવું અને બધું બરાબર ના હોય, આયોજન બધા ઉભા હોય ને બેઠા હોય ને કોઈ બીડીઓ પીતું હોય ને કોઈ ગપ્પા મારતું હોય ને, માઇક બરાબર ના હોય ને, અહીંયા તો બધું બરાબર છે, પણ કશું બરાબર ના હોય તો હું તો ઘેર જતો રહું. તમે શું તોડી લેવાના હતા, પૈસા લઉં તો બોલવું પડે. એટલે મેં કહ્યું કે આપણે પૈસા લેવા નહીં. અને બીજું, હું જ્યાં જઉં ત્યાં આયોજકોને બી કહું કે જે સામે બેઠા એમની પાસેથી પણ પૈસા લેવા નહીં. એટલે ઓડિટોરિયમમાં હોય તો મારા અમેરિકામાં કે દુનિયામાં ક્યાંય પણ શો થાય તો હું પૈસા લેવા દઉં નહીં, કે ભાઈ સ્પોન્સર છો તો ના, તો હું 25,000 આપીશ, પણ સામે બેસેલા પણ ફ્રી. કેમ, એ પણ ભય મુક્ત, એને બી ઘેર જવું હોય તો છૂટ, ટિકિટ લીધી હોય તો બેહવું પડે, એટલે મફત આવ્યો ગમે ત્યારે ખંખેરીને ઊભા. ઓલા ભાઈ હમણાં બેઠતા હતા કે ભાઈ શાંતિ રાખો શાંતિ રાખો, જેની તાકાત હોય અવાજ કરજો, મારી ચેલેન્જ છે તમને, બરાબર છે. એક ખુલાસો કરી દઉં કે હું સ્પીકર નથી, કોઈ વક્તા નથી, ન મેં આનો કોઈ કોર્સ કર્યો છે, ન મેં જીવનમાં ક્યારેય કલ્પના કરી હતી કે હું સેમિનાર્સ કરીશ, મને સાંભળવા હજારો લોકો, 10-10 હજાર લોકો સાંભળવા માટે આવશે. પર હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. આખી મારી લાઈફ બહુ ઓપન કિતાબ જેવી છે. આટલા સેમિનાર્સ કર્યા પછી લગભગ તમે અહીં બેઠેલા બધા જ લોકો મને કોઈ ને કોઈ રીતે ઓળખો છો. હું કેમ આ સેમિનાર કરું છું, મને એક જબરજસ્ત દુઃખ છે, જબરજસ્ત વેદના છે. મને એમ થાય છે કે દુનિયા કેમ આમ ફરે, જેને જુઓ ને બધા દિવેલ પીધેલા, કોઈ હસતું જ નથી. તમે સ્મશાનમાં ઉભા હોય કે લગ્નમાં ઉભા હોય, જેને જુઓ બસ મજા નથી. 82 વર્ષના કાકા હોય ને 80 વર્ષના કાકા, તો બી ભાઈ જીવનમાં મજા નથી, તો કાકા લટકી જાઓ પંખા હાથે, શું કરવા જીવો છો. પણ જવું છે નહીં, જીવનનો હેતુ શું છે ખબર નથી, કોઈ મજામાં નથી. કોઈ કરોડપતિ હોય, રોડપતિ હોય, ભિખારી હોય, કલેક્ટર હોય, ડીએસપી હોય, એમએલએ, એમપી હોય, કોર્પોરેટર હોય, સામાન્ય માણસો, પ્યુન હોય, જેને જુઓ ને ખેંચેલું ખેંચેલું. 2 કરોડની ઓડી ગાડી લઈને જતો હોય ને, અથવા 5 કરોડની ગમે તેવી ગાડી તો હોય,
અને આપણા ગામમાં પેલો રિક્ષા વાળો દઈ જા, તમે બદલી કાઢો ને તો ખબર ના પડે ઓડી કોની રિક્ષા કોની. આ આપણે મેળવ્યું. તમે તમે જુઓ, એક મનુષ્ય જેવો છે કે જેને ઈશ્વરે વરદાન આપ્યું છે કે તારે પૃથ્વી પર જવાનું છે, હું તને જ્યાં જન્મ આપું ત્યાં તારે કોઈ ફરિયાદ કર્યા વગર જીવવાનું છે, સખત મહેનત કરવાની છે, ઈમાનદારીથી જીવવાનું છે, અને યોગ્ય સમયે હું તને બધું જ આપીશ. તું ના લે તો કેમ? કે આપણને આપણી પર ભરોસો નહીં, એની પર ક્યાંથી ભરોસો હોય? એટલે બધાએ ઊંધું સીધું ચાલુ કર્યું. ભગવાને કીધું તું હસતો રહે. તમે જુઓ હાલ, તમને ખબર છે મારો ઊંઘમાં ફોટો હસતો જ આવે, હું હંમેશા હસતો જ. કેમ? હું આ બધી લાશો જ નસું, બધી લાશો જાણ ખુરશીમાં બેસાડી હોય ને, કોઈ હસતું જ નથી. એનું કારણ શું? અચ્છા તમે જુઓ, એક મનુષ્ય જેવો છે કે જેને ઈશ્વરે વરદાન આપ્યું ત્યારે હસવાનું. તમે ગાયો ભેંસોને હસતા જોઈએ, કૂતરા બિલાડાને જોયા છે, ગરોળીઓને જોઈએ, સિંહોને માછલીઓ કોઈ પણ પક્ષીઓને કોઈ દિવસ હસતા જોયા છે? એક મનુષ્ય જેવો છે કે જેને ઈશ્વરે વરદાન આપ્યું છે કે તું હસી શકશે અને તારે હસતા જ રહેવાનું. એને એટલે તમે જુઓ તમારો ચહેરો સહેજ આમ હસતો રાખો, એમ કેવો મસ્ત ફેર એન્ડ લવલીની જેમ. અને હમણાં અહીંથી જેવું છૂટશે ને, અલા એ સ્કૂટર ક્યાં ગયું? કોઈ નહીં લઈ જાય તારું ઠાઠું, ત્યાં જ હશે, ચિંતા ના કર, કોઈ લઈ જાય એમ નથી. પણ ભય, ચિંતા. હમણાં એક છોકરો આવ્યો, મને કહે સાહેબ મરી જવું. મેં કેમ? પેલી મને ના પાડી. મેં તું પંખા હાથે લટકી જાય એમાં શું, કાં તો પ્લગમાં બે આંગળી ગાળ દેવાની, હું પૂરું કેટલી વાર, અથવા ટ્રેનના પાટા પર જઈને હુઈ જવાનું. એમ સલાહ, તું જીવે કે ના જીવે દુનિયાને શું ફરક પડવાનો, મરી જાને. કોઈને ખબર જ નથી કે જીવનનો હેતુ શું છે, આપણો કેમ જન્મ થયો, રોમ જોણે આવી ગયા તો આવી ગયા, ખબર જ નથી. બધા દિવેલ પીધેલા ફરે, આપણે ઘેટાના ટોળામાં સિંહના બચ્ચા જોડાતા જાય. એક મનુષ્ય જેવો છે કે જેને ઈશ્વરે વરદાન આપ્યું છે તારે હસવાનું છે, તારે મસ્ત જીવવાનું. અને એટલે જ તમે જુઓ, એક બાળક પહેલી વાર માના પેટમાંથી જન્મ લે ને, અઠવાડિયામાં તો આખા ઘરવાળા, પેલું છોકરું ડરતું જ હોય એટલે ઘરવાળા એને ગલી ગલી ચાલુ કરે, ગલી ગલી ગલી. પેલું છોકરું થઈ એ લાલીઓ હસ્યો ખટાક ખટાક, જેવો લાલીઓ હસે ને તરત ફોટા ફેસબુક પર. હવે તો છોકરું ટોયલેટ જાય તોય ફેસબુક પર, કંઈ બી હોય ફેસબુક ઉપર. અને લાલિયાને ગાલમાં ખાડા પડે છે, લાલીઓ હસે છે, આખા ગામમાં ન્યૂઝ, અમારા લાલીઓ શું હસે છે આહા. અને આ જ લાલીઓ થોડો મોટો થઈને હસે ને, ભાઈ થોડા ગંભીર થાવ, સાલા પાટલી બદલી કાઢે કોંગ્રેસમાંથી ભાજપમાં. પહેલાં ગલી ગલી કરીને હસાવે આપણને, અને પછી બરાબર હસતા થઈએ, મજાથી જીવતા થઈએ, એટલે કે ગંભીર થાવ. તમે જુઓ, તમે હસો, તમે મજામાં રહો, એ કોઈને ગમતું નથી. સમાજે વ્યવસ્થા ગોઠવી છે કે બધા દિવેલ પીધેલા ફરે, ધર્મગુરુઓએ, પોલિટિશિયનોએ, બ્યુરોક્રેટ્સે, સમાજે વ્યવસ્થા ગોઠવી છે કે બધા દિવેલ પીધેલા ફરવા જોઈએ, કોઈ હસતો રહેવો જોઈએ નહીં. એની શરૂઆત ક્યાંથી થાય છે હું તમને કહું. એક બાળક પહેલી વાર સ્કૂલથી, તમે જુઓ તમારું બાળક સ્કૂલથી, ઘરેથી કે કોલેજથી આવે ને, ઘરે ઘરે આવીને દફતર ફેંકી દે, ડ્રેસ કાર્ડ નાખે, પેલું ગળામાં કૂતરાને પટ્ટો ફેંકી દે, ખબર પેલી આદત પાડે જ પહેલેથી, બધું ફેંકી દે, ચોપડા ફેંકી દે, મમ્મી નાસ્તો આપ, ખાઈ લે, તો બધું જ બરાબર. પણ છોકરું જો સ્કૂલ કોલેજથી હસતું હસતું ઘરમાં આવે, મમ્મી નાસ્તો આપ, તું સ્કૂલ ગયો તો કે નહીં? કેમકે સ્કૂલથી દિવેલ પીધેલો આવો જોઈએ, હસતો ક્યાંથી આવ્યો? કેમકે સ્કૂલો જેવી ખટારા જેવી છે કે ત્યાંથી બધા દિવેલ પીધેલા જ ઘેર આવે. અહીં બેઠેલા બધા જ પતિદેવો એવું નક્કી કરે કે આ શું રોજ ઘરે દિવેલ પીધેલા જેવું છે, આ તો મસ્ત મૂડમાં જવું છે, ઘરે પરફ્યુમ બરફ્યુમ લગાવીને, ઓફિસમાં મોઢું ધોઈને, બૈરા આગળ રોજ શું આ માગવાવાળા આયા નામ થયું, આ તો હસતા હસતા જોયું. તમે ઘરમાં હસતા હસતા એન્ટ્રી મારો ને ટીંગ ટોંગ, તરત પત્ની શું કહેશે, તમે ક્યાં ગયા હતા? આ નોટ દિવેલ પીધેલી આવી જોઈએ, હસતી ક્યાંથી આવી? તમને ખબર ના, તમારી પત્ની નક્કી કરે કે પતિ ઘરે આવે, આ રોજ શું ચાલું, છોકરાએ આમ કર્યું, સાસુએ આમ કર્યું, ગેસનો બાટલો થઈ રહ્યો, આ લાઇટ જતું રહ્યું, હું તો કંટાળી ગઈ. એના કરતાં આજે પતિ ઘરે આવે, બધું ટેન્શન ખાડામાં. સંજયભાઈએ કીધું છે, નવી સાડી, મોટો ચાલલો, પેલો સાપ જેવો નહીં હો, એટલે હવે તો એવા એવા ચાલના નીકળે છે, અજગર જેવા ચાલના હોય, એના પરથી ખબર પડે કે આનો વર્ગ કેવો હશે. આ સંકેતિક હોય, ઘણાને પેલા પક્ષી જેવું હોય, ઉડતું જ હોય પતંગિયાની જેમ, ગોળ ચાલલો આપણો કંકુનો કરી, અને પત્ની દરવાજામાં પાણીનો ગ્લાસ લઈને ઉભી રહે, અને આપણે ઘરમાં જઈને ટીંગ ટોંગ બેલ મારી અને દરવાજો ખુલે, અલા કોના ઘેર આવી ગયો, સાલું આ આ મારું ઘર છે કે શું? આપણને ટેન્શનમાં રાખવાનું શીખવાડ્યું. તમે જુઓ, તમારા જે ગુરુઓ છે ને, ધર્મગુરુઓ છે, જેને તમે ગુરુ માનતા હશો, તમે એની પાસે જાઓ ને અને આમ બે હાથ જોડીને ઉભા રહો ને,
બેટા તેરા કલ્યાણ હો જાય. મનમાં તો થાય સાલા તારું કર, ગંધ મારે જ આખો. પાછો કે તું એક રૂપિયા દે દો, વો દસ રૂપિયા દેગા. મેં તું ત્યાં જ જતો રે, મને આલે હું તને આલું નવાલા પાડવા ખોટા, ત્યાંથી જ લઈ લે. પણ તમે ગુરુ પાસે જાઓ, પૂજારી પાસે જાઓ અને હસતા હસતા બે ખિસ્સામાં હાથ નાખીને, શું બાપજી? ભાઈ મજામાં, એકદમ મજામાં. બાપજી ટેન્શનમાં. પછી બાપજીને જપ ના થાય, એટલે કે પપ્પા મમ્મી બા બાપુ બધા સાત પેઢીઓથી બધા ટોપ છે. બાપજી અંદર જતા રહેશે. તમે મજામાં રહો એ કોઈને ગમતું નથી. હવે તમે તોય મજામાં રહેતા શીખી ગયા, તમે સ્કૂલમાં ગયા. સ્કૂલવાળાએ શું ધંધો ચાલુ કર્યો છે? સ્કૂલવાળાએ તો સત્યાનાશ કરી નાખ્યો છે. આ ભારત દેશની એજ્યુકેશન સિસ્ટમ સૌથી બોગસ છે, પાયામાંથી બદલવાની જરૂર છે. હું જવાબદારીપૂર્વક કહું, થર્ડ ક્લાસ છે. અંગ્રેજો બહુ હોશિયાર હતા સાહેબ, અંગ્રેજો બહુ હોશિયાર હતા. પાંચ વિષય દાખલ કરી ગયા, ગણિત વિજ્ઞાન ભૂગોળ ઢેંકણું પૂછડું. મારા બાપા ઔરંગઝેબ ભણ્યા, મારે ઔરંગઝેબ ભણવાનું, મારો છોકરો ઔરંગઝેબ ભણે. પૃથ્વી ગોળ હતી, ગોળ હતી, ગોળ હતી, એટલે હવે લપસી ના પડે એવું શીખવાડો. એ જ ખટારા જેવું ભણાવવાનું, કશું નવું નહીં. છું છું છત્રીસ ને નવે સીધે છપ્પન ને પિસ્તાલીસ, કે શું ચાલે? સાલા સ્કૂલોમાં જે ભણાવે જીવનમાં કામ ના આવે, અને જીવનમાં જે કામ આવે સાલા સ્કૂલોમાં ભણાવે નહીં. દિવેલ પીધેલા તો ફરવાના. અને એટલે હું બહુ જવાબદારીપૂર્વક કહું છું કે આપણે જે દિવેલ પીધેલા ફરીએ છીએ ને, 90% સમાજ એના માટે પણ જવાબદાર. સાલી આપણી આ સ્કૂલો ને કોલેજો ને એજ્યુકેશન સિસ્ટમ છે. આ એજ્યુકેશન સિસ્ટમ માત્ર નોકરિયાતો અને નોકરો પેદા કરવા માટે છે, બિઝનેસમેનો તૈયાર કરવા માટે નથી. આ પાયાની વાત છે. અને એટલે જ તમે જુઓ, તમે સ્કૂલ કોલેજોમાં શું કરો છો? તમે પહેલા બીજા ત્રીજા નંબરનું બહુમાન કરો છો, ખબર? ધીઝ આર ધ ટોપર્સ. એટલે આ તો ઘેર હોત તોય ટોપર જ હતો, મારા જેવી નોટનો પહેલો નંબર લાવે તારી સ્કૂલ સાચી. તમે પહેલા બીજા ત્રીજા નંબરનું બહુમાન કરો છો, એટલે છેલ્લા ત્રણ નંબરનું શું? મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય. આપણે સ્કૂલ કોલેજોમાં માત્ર 10-15% લોકો માટે આખી એજ્યુકેશન સિસ્ટમ ચાલે છે. આપણે ડૉક્ટરો જોઈએ છે, એન્જિનિયરો જોઈએ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જોઈએ છે, કંપની સેક્રેટરી જોઈએ. બાકીના 85% લોકોનું શું? એ નકામા. તું તો નકામો છે, એટલે ટકા ના આવે એટલે નકામો. તમને અહીં બેઠેલા મા બાપોને એક ખાસ ચેતવણી આપું છું સાહેબ, તમારા બાળકોને ટોકશો નહીં. તમારી સ્કૂલ કોલેજો તમારા બાળકોની શેની પરીક્ષા લે છે ખબર છે? એક વર્ષમાં તમે કેટલું ગોખી શકો અને 3 કલાકમાં કેટલું ઉલટી કરી શકો એનું માપ છે, એની હોશિયારીનું માપ નથી સાહેબ. અને એટલે આ સિસ્ટમ બોગસ છે. હું એક વર્ષમાં બધું ગોખું ને મને 3 કલાકમાં યાદ ના આવે તો આઈ વોઝ ફેલ ઇન લાઈફ. ધીસ ઇઝ અ સર્ટિફિકેટ ઓફ ધ એજ્યુકેશન સિસ્ટમ. વોટ ઇઝ એજ્યુકેશન? ટુ એજ્યુકેટ, તમારી અંદરની શક્તિઓને બહાર લાવે, ધેટ ઇઝ કોલ્ડ એજ્યુકેશન. આ તો દબાવે પહેલા બીજા ત્રીજા નંબરનું. તમે જુઓ દોડવાની હરીફાઈ થાય ને, 100 મીટર આ પહેલા 3 નંબર, એટલે છેલ્લા 3 નંબર જેનો નંબર ના આવે એનું શું? એ 3 જણ ભાગ ના લે તો આનો નંબર આવે? એકલા એકલા કેવો દોડ્યા રહ્યા? એટલે પેલા છે તો તું છે ભાઈ, પણ સ્કૂલ કોલેજમાંથી હું જ્યારે બહાર નીકળું ને, 3 ટ્રાયલ હોય, 52% કે 92% હોય, મને એમ ફીલ થવું જોઈએ કે યસ આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. એના બદલે મને શું ફીલ થાય છે? આપણી તો જિંદગી પટી ગઈ, ચલો અમેરિકા 2 નંબરમાં. મૂળ વાત શું છે? એટલે પહેલાં તો મારો જે હેતુ છે આ સેમિનાર કરવાનો, કે લોકો હસતા થાય, લોકો ખુશ ખુશાલ થાય. પણ મારી તાકાત નથી કે હું બીજી કોઈ રીતે આ કરી શકું, એટલે મેં નક્કી કર્યું કે ચાણક્યની જેમ હું ગામે ગામ ફરીશ, મારા વિચારોનું વાવેતર કરીશ. અને આજે 10 લાખ છોકરા છોકરીઓ મને ફોલો કરે છે, કસરત કરતા થઈ ગયા, વાંચન કરતા થઈ ગયા, મા બાપને પગે પડતા થઈ ગયા. મને એમ થયું કે યસ લાઈફ ઇઝ ગુડ. અને એની શરૂઆત કરવા માટે આજે જ હું સવારથી ભુજમાં જગ્યા માટે ફરતો હતો. મેં નક્કી કર્યું છે કે આ સિસ્ટમને હું બદલી નહીં શકું, પણ આ સિસ્ટમની સામે બરાબર એની પથારી ફેરવે એવી બીજી સિસ્ટમ ઊભી કરવા હું જઈ રહ્યો છું. ગુજરાતમાં ગુજરાતની સૌથી મોટી 4 યુનિવર્સિટીઓ હું બનાવવા જઈ રહ્યો છું બહુ જલ્દી. એમાં પહેલી યુનિવર્સિટી ભુજમાં બનવાની છે, ભુજ ઓર ગાંધીધામ ઇન બિટવીન. મારી યુનિવર્સિટીના થોડા નિયમો તમને કહી દઉં. મારી યુનિવર્સિટીમાં 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા પ્રવેશ આપવામાં આવશે, પછી 2 ટ્રાયલ, પછી 1 ટ્રાયલ, 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. ઉપરવાળા જોઈએ જ નહીં, ચલો ફૂટો તમે. બીજો નિયમ, મારી સ્કૂલ યુનિવર્સિટીમાં કોઈ પણ જાતની પરીક્ષાઓ લેવામાં નહીં આવે, નો એક્ઝામ્સ.
ત્રીજું, મારી યુનિવર્સિટીમાંથી તમને કોઈ પણ જાતનું સર્ટિફિકેટ આપવામાં નહીં આવે, એ ગ્રેડ બી ગ્રેડ 65-70 કશું જ નહીં. ખાલી તમને એક જ સર્ટિફિકેટ મળશે કે આ વિદ્યાર્થીએ આ વિદ્યાપીઠમાં 10 વર્ષ ક્રિકેટનો અભ્યાસ કરેલો છે, આ વિદ્યાર્થીએ અહીંયા આગળ સંગીતનો અભ્યાસ કરેલો છે, આ વિદ્યાર્થી ગાડીની રેસ ચલાવવાનો અભ્યાસ કરેલો છે, અને પછી તમે જુઓ કેવી પિસ્તોલો તૈયાર થાય. હમ સલા લાઈન મેં ખડા નહીં રહેંગે, હમ ખડા રહેંગે વહીં સે લાઈન શરૂ કરેંગે, આવા લોકો પેદા કરવાના. સ્કૂલ કોલેજની બહાર પાનના ગલ્લા ઉપર આપણા ભુજના છોકરાઓ ઉભા હોય, 3 બટન ખુલ્લા હોય, પાસળીઓ દેખાયો, પહેલી બીજી ત્રીજી, આટલે પેન્ટ પહેરે હો, લો વેસ્ટ, સાલા તારે વેસ્ટ જ ક્યાં છે. પછી મસાલો હોય હાથમાં, સિગરેટ હોય, દેશ માટે કોઈ કરવું છે, સાલા તારા માટે કર, દેશ જો ચૂલામ જતો, તું તારું કર. બધા દેવાનંદો ફરે છે, જીવનમાં મજા નથી, નહીં જ આવે સાલા તને. સ્કૂલ કોલેજોમાં વિવેકાનંદના ફોટાની જે મજાક ઉડાવવામાં આવે છે, સ્કૂલ કોલેજમાં વિવેકાનંદના ફોટાઓ આપણા પોલિટિશિયનો એના વરઘોડા કરે, સાલાઓને હાથ અડાડવાનો અધિકાર નથી, જે લોકો આને લાયક નથી. વિવેકાનંદના ફોટાઓ આપણને બતાવે ને પછી શું કહે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠાડે કોણ? પછી ધ્યેય કોણ બતાવે ને ક્યાં મંડ્યા રહેવાનું ખબર જ નથી, બધી પીપોળી વાગે ચાલુ રાખો. આ જ વિવેકાનંદ શિકાગોની ધર્મ પરિષદમાં જ્યારે લેક્ચર આપ્યા ને, દુનિયામાં ડંકો વગાડ્યો. હું હમણાં શિકાગોમાં 4 લેક્ચર આપીને આવ્યો છું, મને થયું કે હું પણ શરૂઆત શિકાગોથી કરું. શિકાગોનું લેક્ચર આપીને વિવેકાનંદ બહાર આવ્યા ત્યારે અંગ્રેજે પૂછ્યું કે શું બાવા જેવા કપડાં પહેરે છે, આવા ભગવાન લાલ કલરના, જરા સૂટ બૂટ પહેરો, પર્સનાલિટી પડે. ત્યારે વિવેકાનંદે કહ્યું કે તમારા દેશમાં તમારા કપડાં અને તમારા જૂતા તમારું વ્યક્તિત્વ નક્કી કરે છે, મારા દેશમાં મારા સંસ્કારો ને મારી સંસ્કૃતિ મારું વ્યક્તિત્વ નક્કી કરે. શું સારું બોલ્યા, શું મસ્ત બોલ્યા, તાળીઓ પાડવા. આમ તો સાલા ગુજરાતીઓ નંબર 1, દુનિયાની સૌથી પવિત્ર ભૂમિ એટલે ભારત, અને ભારતની સૌથી મજબૂત ભૂમિ એટલે ગુજરાત, અને એના આપણે ગુજરાતીઓ સાલા દિવેલ પીધેલા ફરીએ. હું શું કરું, પકડી પકડીને, ખરેખર રાઘવભાઈ દરેક ગામમાં ઊંડા કુવા બનાવવા જોઈએ, પકડી પકડીને અંદર જે દિવેલ પીધેલા ફરે ત્યાં ઠોક, એ કુવો ભરાય એટલે બીજો, પછી જેને મળે મજા છે, હો બોસ, જલસા છે આપણે તો. સંજયભાઈ કંઈ બી હોય ભગવાન મારી સાથે આવું કેમ કરે છે, જખ મારવા કરે તારી સાથે, તમને સંભળાતું નથી, અમને સંભળાય કે અમારા બ્રાહ્મણો શું ડાયરેક્ટ કનેક્શન હોય. સાહેબ ક્યારેય ફરિયાદ કરશો નહીં, જો ભય મુક્ત જીવવું હોય, મસ્ત જીવવું હોય, જીવન અદભુત છે, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, પણ સાલું કોઈ કહેતું જ નથી. મોટા થાવ ખબર પડશે, એટલે તને પરિત મન શું પડશે, તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરી, શું પડશે. કોઈ કહેતું નથી કે યુ આર ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ, માં તો નસીબ જ ફૂટેલા છે, તું જ ફૂટેલો છે. સાહેબ નસીબ બસીબ તંબુરો હતું નથી, સખત મહેનત હોય. મારી જિંદગીના 15 વર્ષ મેં 18-20 કલાક કામ કર્યું છે. આઈ વોઝ ઇન માય ઓફિસ, મેં બુટ પોલિશ કરી છે, મેં વેઇટરની નોકરી કરી છે, મેં જીપ ચલાવી છે, મેં ઝેરોક્સો કાઢી છે, મેં ટ્યુશન કર્યા છે, પણ મેં ચોરીઓ નથી કરી, ખોટું કામ નથી કરી, ઇજ્જતથી ઊભો રહ્યો છું, અને ત્યારે ઈશ્વરે આજે મને અહીંયા પહોંચાડ્યો. 8મા ધોરણમાં મારા ઘરે મેં ઝઘડો કર્યો, હું બહુ જ ગરીબ, આઈ વોઝ ફ્રોમ વેરી પુઅર ફેમિલી, માય ફાધર વોઝ ટેલર. કોઈ પણ વાર્તા હોય ને તો એક વાર્તા આવે, ખબર છે, એક દરિદ્ર બ્રાહ્મણ હતો, બ્રાહ્મણ ગરીબ જ હોય, એટલે આવા ગરીબ બ્રાહ્મણ, હું સાલાને હોધું છું, આ લખી કોને, જડતો નથી મને, જડે તો સાલાની વાત છે. તો મારા બાપુજી ઓટલા પર દરજી કામ કરે, તો મેં ઘરે ઝઘડો કર્યો, મને સાયકલ લાવી આપો. મને કે કેમ, મને યાર બધા સ્કૂટર લઈને આવે, સાયકલ લઈને આવે, ને આપણે ચાલતા, દુનિયા ભાડમાં જાય, આપણે જીવવું એમ જીવો. સંજય ભાઈ કેટલાય આવ્યા ને કેટલાય ગયા. હું એક કોલેજમાં ગયો ને તો સ્ટેજ પર આવી તો હું ફરતો હતો, બધી વ્યવસ્થા, એટલે બે છોકરા આવ્યા મારી બાજુ, ક્યાંથી આવ્યા? મેં તો અમદાવાદથી. કેમ આવ્યા? મેં તું લેક્ચર આપવાનું. શેનું લેક્ચર આપવાનું? મેં કીધું મોટિવેશન વિશે, તમારા જીવનમાં પરિવર્તન આવે. તમારા જેવા કેટલાય આવ્યા ને કેટલાય ગયા, કોઈ ફરક ના પડે, યુવાને આશા જ ખોઈ દીધી. સાહેબ 65 કરોડ યુવાનો છે આ દેશ પાસે, સાલો એક ગોલ્ડ મેડલ નથી આવતો ઓલિમ્પિકમાં, શરમની વાત છે. અને પેલા કાળિયાઓના અવડા અવડા દેશ છે, 15-20-50, પેલા જાપાનવાળા સાલા આપણે આટલે આવ્યો, 100-100 ગોલ્ડ મેડલ, અને આપણે
થોડા માટે રહી ગયું, રહી જાય દર સાલ. જુઓ મારી યુનિવર્સિટીના છોકરાઓ પહેલા જ વર્ષથી ઓલિમ્પિકમાં ના જાય તો મને કહેજો તમે, જો ના શું થાય. ભુજમાંથી કોઈ છોકરો 100 મીટર દોડી નથી શકતો, ભુજમાંથી કોઈ છોકરો ભાલો નથી ફેંકી શકતો. અમારે શું છે, બસ આપણે શું છે સમજી જાઓ, 5 વત્તા 1. ઘરે ઝઘડો કર્યો, મારા બાપુજીને કીધું મને સાયકલ લાવી આપો. મારા બાપુજી કે કેમ સાયકલ કેમ, મેં તું બધા સ્કૂટર લઈને આવે, લુના આવે ને હું ચાલતો. મને કે બેટા આપણે ગરીબ છીએ, સાયકલનો પનો પહોંચે નહીં, 2-3 વર્ષ રાહ જો. મેં તું ના, હાલ જ સાયકલ લાવી આપો, નહીં તો સ્કૂલ નહીં જઉં. અને એ દિવસે મારા અભણ બાપે, સાહેબ મારા મા બાપ બંને અભણ, બિલકુલ અંગૂઠા છાપ, પણ હું એવું કહું છું કે આ દુનિયાના સૌથી બેસ્ટ મા બાપ મને મળ્યા છે, એ દાવા સાથે કહું. અને એટલે જ હું અહીં ઊભો છું. મારા બાપુજી મને શું કીધું, પછી મેં બહુ ઝઘડો કર્યો, રડવા માંડ્યો. મને કે બાપુજી કંટાળી ગયા. મને કે સાલા કોઈ કરોડપતિ ત્યાં પેદા થયો તો હું સાલી વાત હાજી, અહીંયા શું કરવા આવ્યો. ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યો તો તકલીફ જ નથી, પણ હવે આવી ગયા તો આવી ગયા, ક્યાં જન્મ લેવો આપણા હાથમાં છે. મને કે બધું તારા હાથમાં છે. મેં તું હાથ તો ખાલી છે. મને કે એમ નહીં બેટા, ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. જો આ બધું ફરતું ફરતું આવ્યું ને, બધાનું ધ્યાન ફરી જશે. બીજું બધું ચલાવો પણ એને રહેવા દો. એટલે શું થાય, બધાનું ધ્યાન જરાક આમાં, મારું તમારું ધ્યાન આપણી આંખો સામે બરાબર રહેવું જોઈએ. એટલે જે ડ્રોન કેમેરો છે, કાં તો એને સ્ટેબલ કરતો કોઈ જગ્યાએ, અથવા તો એને ઉતારી લો, બાકી બધું ભલે ચાલતું. કેમેરો આવે ને એમાં તો કેટલા લોચા થઈ જાય પાછા આમ કરવા. ત્યારે મારા બાપુજી મને આગળ કહ્યું કે સાલા કોઈ કરોડપતિના ત્યાં જન્મ્યો તો, મેં તો એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે, ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે ને તો બેટા ધનના ઢગલા થઈ જશે. સાહેબ સવારે 100 દંડ મારું છું રોજ, એટ ધ એજ ઓફ 52, અને 5,000 પુસ્તકો વાંચીને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. અને ત્યારે એક ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ અત્યારે મારી 160 બંગલાની સ્કીમ ચાલે છે, 120 ફ્લેટની સ્કીમ ચાલે છે, 200 દુકાનોનું જબરજસ્ત મોટું કોમર્શિયલ કોમ્પ્લેક્સ બને છે, કરોડો રૂપિયાનો એક હમણાં પેલેસ ખરીદ્યો છે, ત્યાં એક હેરિટેજ હોટલ બનાવું છું, 2 જીમ ચલાવું છું, ગાર્મેન્ટ સ્ટોર ચલાવું છું, 2 બુકસ્ટોર ચલાવું છું, વિટામિન સી જેવી ફિલ્મો બનાવું છું અને આવા સેમિનાર કરું છું. બોલો છે ને મજા. સંજયભાઈ તમે આવું બધું કેવી રીતે કર્યું, બેંક લૂંટી. સંજયભાઈ અમારે શું છે, કોઈ સપોર્ટ નથી ને. તને સાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને, તું એને ભિખારી કરે, તું એવી નોટ છે. તારે સાલા કંઈ કરવું જ નથી. સાહેબ જાગી જાઓ. બહુ આશાઓ લઈને ઈશ્વરે આપણને આ પૃથ્વી પર મોકલ્યા છે, અને આપણે એને રોજ, જેને આપણને બનાવે એને આપણે રોજ બનાવીએ. બેટા 5 સોમવાર કર, સારો વર મળશે. મા બાપ છોકરીને આવું કહો, એવો ખટારા જેવો મળશે ને યાદ કરી જશે. જરાય સારો નહીં મળે જો કર્યો તો. છોકરાઓ પેલી બાજુ, ચલો જય સાળંગ દેવ હનુમાન, સારી છોકરી મળશે. એટલે એમને નથી મળી, આપણને ક્યોથી હાલશે, ચાલે છે બધું. ગણપતિ મહોત્સવ આપણે બધા કરી જાય, સેના માટે કરીએ. આ ગણપતિ શેનું સિમ્બોલ છે ખબર નહીં. હે જય ગણપતિ બાપા. હો પેલા બી હશે બેઠા બેઠા ગયેલા ઘોડાઓ. ભગવાનના સીસીટીવી કેમેરા સાહેબ ચાલુ જ છે 24 કલાક, આપણને ખબર જ નથી. આપણને પાપ અને પુણ્ય, સ્વર્ગ અને નર્ક, કલયુગ અને સતયુગના નામે ડફોલ બનાવી અને સાલાઓ એમની દુકાનો ચલાવે ને આપણે સાહેબ ગયા. તમે જુઓ, આપણને કહે છે સંજયભાઈ પહેલા તો કલયુગ હતો, સતયુગ હતો, અત્યારે કલયુગ છે, પહેલા તો બધું ઠીક છે, અત્યારે તો કરવું પડે. પાછા આવું કહો, પહેલાં એવું કહે છે ને કે પહેલાં સતયુગ હતો, અત્યારે કલયુગ છે, એવું કહે ને. હું તમને સાબિત કરું કે ઉલ્લુ બનાવે. રામ આપણા ભગવાન છે, અયોધ્યાના રાજા હતા, એમની વાઇફને કોણ ઉપાડી ગયું, સીતાને. રાવણ બોલો, નરેન્દ્રભાઈની વાઇફને કોઈ ઉપાડી જાય. અલ્લા અત્યારે સતયુગ છે, પહેલાં કલયુગ હતો, અત્યારે ટોપ ટાઈમ છે, ગમે ત્યાં ભલે જશોદાબેન, કોઈ પ્રોબ્લેમ નહીં. આપણને સ્વર્ગ અને નરકના રસ્તા બતાવે. સાલા તમે લોકો જઈને આવ્યા, તમને રસ્તા બતાવો છો. સ્વર્ગમાં કઢાઈમાં તળશે, કયો કઢાઈ બઢાઈ છે જ નહીં, બધી હેઠી આવે, રહે જ નહીં ત્યાં. આ અમેરિકાવાળા છે, બધે ફરી આવે, ક્યાંય આવતું જ નથી સ્વર્ગ નર્ક. પાપ અને પુણ્ય
તમે જુઓ સાહેબ, વી આર હિપોક્રેટ્સ. તમે જુઓ, તમે બધા બહાર જશો ને ઘરમાંથી તો નવી સાડી, નવો શર્ટ, પપ્પા મમ્મી એવા તૈયાર થાય જાણે હીરો હિરોઈન. ત્રણ તો સાડી બદલાઈ જાય, પપ્પાને બે શર્ટ બદલાઈ જાય, મમ્મીઓ તો કેટલો મેકઅપ ને તૈયાર. ઘણીવાર તો મારી વાઈફ, તમે બહાર જઈને તો મારી વાઈફને જોઈને એમ થાય કે મારી બૈરી છે કે બીજાની બૈરી છે. આમ આપણને નવાઈ લાગે, તમને બધાને લાગતી હશે. અને ઘરમાં તો કામ વાળી કઈ, ઘર વાળી કઈ ખબર જ ના પડે. ચણિયાનો છેડો લટકતો હોય, ગાઉનનો કલર ઉડી ગયો હોય, પપ્પાને ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય આખો, અને બહાર જાય એટલે હીરો હિરોઈન. એટલે બીજાને બતાવવા જીવાનું, સાહેબ મારા લગ્ન થયા ને અમારો સંસાર મસ્ત કેમ ચાલે છે. પહેલા જ દિવસે મેં મારી વાઈફને સુહાગ રાતે કીધું, મેં તું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેરવાના રોજ. મને કે કેમ, મેં તું મને ગમવી જોઈએ કે ગોમને ગમવી જોઈએ? એટલે સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં ટોપ રહેવાનું. બીજું બાળવા, આ તો બીજાને બતાવ. સાહેબ પાપ અને પુણ્યની સંજય રાવલની એક જ લીટીની વ્યાખ્યા છે, આ આપણને બધા ધર્મગુરુઓ ઉલ્લુ બનાવે. કોઈ પાપ નથી, કોઈ પુણ્ય નથી, કોઈ જૂઠ નથી, કોઈ સચ નથી. પાપ અને પુણ્યની એક જ લીટીની દોસ્તો વ્યાખ્યા છે, જેને હસતા રહેવું છે, ભય મુક્ત જીવવું છે. જે કંઈ બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને જે પોતાની જાતને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. મારે નવા કપડાં પહેરવા છે, બીજાને બતાવવા પહેરવા છે તો પાપ છે, પણ મને ગમે છે ને પહેરવા છે તો એ પુણ્ય છે. મારે બહાર જવું છે, મસ્ત રહેવું છે, ઇમ્પ્રેસ કરવા જવું છે તો પાપ છે. આ બધું લખાય છે, પણ આપણે તો ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય. ભગવાને જખ મારવા બનાવે, એમાં ને એમાં રહી ગયા. તું તો પાપી છે, તું તો આમ છે, આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય. સાલા સ્વર્ગમાં ને માણસ ગાઢો, 300 ધર્મ ને 3000 સંપ્રદાયો, માણસ ગાઢો થઈ ગયો. પેલા મોહમ્મદ પૈગંબર બી એક ઇસ્લામ બનાવી ગયા, ત્યાં બી 172 ફિરકા બનાવ્યા. જપીએ નહીં અમે, દિલ હે કે માનતા નહીં, કશું જ સાચું. નાનપણથી આપણા જન્મ સમયથી મૃત્યુ સુધી સાલી એક ચીજ એવી નથી શીખવાડી કે જેનાથી માણસ હસતો પેદા થાય. અને જ્યારે છેલ્લા 3-4 વર્ષમાં, છેલ્લા 2 વર્ષમાં કરોડો લોકો, હું દુનિયામાં નાયગ્રા ફોલ જેવું કે કોઈ નાના ગામડામાં જેવું, લોકો મળે, પગે પડે, હસે, ગળે મળે, મને એમ થાય કે માણસના જીવનમાં આટલું બધું પરિવર્તન આવી ગયું એક મારા જેવા ઓર્ડિનરી માણસની વાતોથી. તો આ લોકો તો આટલા બધા છે કેમ કરતા, પણ એમને કરવું નથી. એમને કોંગ્રેસ, ભાજપ, હિન્દુ, મુસલમાન કરી અને આપણને વેચેલા રાખવા છે અને એમની ખીચડી પકવવી. અત્યારે બધો નવી બાટલીમાં જૂનો દારૂ જ છે, સમજી ગયો? સાલા તમારા ભુજવાળાની બેટરી ફૂલ છે હો, આમ ઈશારો કર્યો નથી કે સમજ્યા નથી. જિંદગી મસ્ત છે, અદભુત છે, પણ કોઈ કહેતું જ નથી. હવે જુઓ સાહેબ, આપણી અંદર એટલી, તમને ખબર છે, તમામ યોનિઓની ઉપર મનુષ્ય યોની છે. એટલે મનુષ્ય તરીકેનો જન્મ લેવો, ઇટ પ્રૂવ્સ કે આપણો આજ સુધીનો હિસાબ બધો મસ્ત કરીને આપણે આવ્યા છીએ, એટલે ઈશ્વરે મનુષ્ય બનાવે. પણ કોઈ કહેતું જ નથી, તું ડોબો છે, તું ભણવામાં હોશિયાર નથી, તારું ગણિત કાચું છે, તારું ભૂગોળ કાચું છે, તને આવડતું નથી, તું ઠેંગણો છે, ઊંચો છે, લાંબો છે, કાળો છે, ધોળો છે. પેલો માણસ ગોળો થઈ જાય, સારું શું હું કોઈ નકામો છું? એક માણસ એવું કહી દે કે તું ટોપ માણસ છે, પણ કોઈ કહેતું નથી. એક જ વાત છે સાહેબ, કે ઈશ્વરે મસ્ત રીતે મોકલ્યા છે. જ્યાં જન્મ આપ્યો, જે થાય તે સારા માટે. આ એક વાત સાહેબ લખી રાખો, અહીંયા ટેટુ બનાવી દો, જે થાય તે સારા માટે. કેમ? એનો નિયમ છે, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં, જો હૈ સો હૈ. ભગવાન નુકસાન કરાવે, સંબંધો બગવાડે, પ્રેમ કરાવે, પ્રેમ તોડાવે, રૂપિયા આપે, રૂપિયા લઈ લે, જે કરે હરી ઈચ્છા. આ પાવર આવી જાય, તારો હાથ પકડીને ચાલીશ, પણ તને નહીં કહું કે કેમ આમ કર્યું, ત્યાંથી ભયમુક્ત જીવન શરૂ થાય. પણ આપણને કોઈ કહેતું નથી. તમે જુઓ સાહેબ, આપણું જીવન કેવું છે. આ પોડિયમ છે ને, તો આટલો મોટો એક પથ્થર પડ્યો હોય ને તો આપણને પથ્થરો જ દેખાય, પણ મૂર્તિકારને મૂર્તિ દેખાય. એમાં મૂર્તિકાર શું કરે છે? પથ્થરને ઘડે છે. એ ઘડતો નથી સાહેબ, મૂર્તિકાર પથ્થરમાંથી વધારાનો કચરો કાઢી નાખે. શું કરે છે? એની ઉપર જે વધારાનો ભાગ કાઢે ને, એટલે પથ્થર અંદરથી બેસ્ટ મૂર્તિ બહાર આવી જાય. એ કશું લગાવે છે ઉપર, એ પથ્થર ઉપરથી વધારાનું કાઢે ને, એટલે અંદરથી મસ્ત મૂર્તિ બહાર આવી જાય. તમારે ને મારે આપણા જીવનમાંથી નકામી ચીજોને કાઢી નાખીએ ને, એટલે આપણા અંદરની બેસ્ટ વ્યક્તિત્વ બહાર આવી જાય. કશું શીખવાનું જ નથી. આ હિન્દુ, મુસલમાન, જાડિયો, પાડો, ભણવામાં હોશિયાર, ડોબો, આ બધું આપણે ચોંટાડીએ છીએ, અને એટલે જ જીવનમાં ભલીવાર આવતો ને. ઉખાડો, કાઢો, એમાંથી નીકળો, પણ બધું ચોંટાડવાનું. ટકાવારી, ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડબ્બો, આ એટલું ચોંટાડી ચોંટાડી. બ્રાહ્મણ પછી વળી કે કેવો બ્રાહ્મણ,
ઓદી જ કે આ ઢેકણો કે પૂછડો, પછી વળી કે ગોમડાનો કે શહેરનો, એટલે નોટ નહીં દેખાતી તને, ટુકડા કરી નાખ્યા, ડિવાઈડ એન્ડ રૂલ, ભાગલા પાડો ને રાજ કરો, અને આપણે બધા જ એમાં આવી ગયા છે. બધાને એમના ટોળા ઉપર કલર નાખી અને તમને જે તે ભાગમાં વહેંચી અને એમની દુકાનો ચલાવી. સાહેબ, વ્યક્તિથી સમાજ છે, સમાજથી વ્યક્તિ નથી. અહીં બેઠેલી એક એક વ્યક્તિ મજબૂત હશે ને તો એ આખો સમાજ મજબૂત થશે. પણ સમાજ તો કશું છે જ નહીં, તો ખાલી કાલ્પનિક વસ્તુ છે. મારો ધ્યેય છે વ્યક્તિને મજબૂત કરવા, અને એટલે હું આટલા સેમિનાર કરું છું. બીજી સૌથી મોટી આપણી અંદર એક ઘર કરી ગઈ, ભગવાન બધાને પક્ષપાત કરે છે. આનું તો નસીબ પાવરફુલ છે, આમાં તો નસીબ જ ફૂટેલા છે. સાહેબ, નસીબ બસીબ નથી હોતું, સખત મહેનત હોય. ભગવાન બધા માટે સરખી રીતે કામ કરે છે. એ હરિજન, પરમાર, બ્રાહ્મણ, મકવાણા, રજપૂત, વાણિયો, બ્રાહ્મણ, 94% કોઈના માટે જુદી રીતે કામ કરતો નથી, બધા માટે સરખી રીતે કામ કરે છે. આઈ વિલ પ્રૂવ યુ. ભુજોડિયા પર્વત પરથી નરેન્દ્રભાઈ કૂદકો મારે નીચે જાય કે ઉપર? ખાલી ખાલી હો, નીચે જ પડે. સોનિયા ગાંધી પડે, કેજરીવાલ પડે, અને એક ગલીમાંથી બે દેશી દારૂની થેલી મારીને આવે, ભાઈ શું છે, તે બી નીચે જ પડે ને. અચ્છા, નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે, આમ વડાપ્રધાન છે, અને સોનિયા ગાંધી તો ઉપર જ જાય, સ્ત્રી સશક્તિકરણ, નીચે આવે જ નહીં, અને કેજરીવાલ તો લટકી જ જાય. બાપુ, 70 માંથી 67 સીટો યાર, અને દારૂડીઓ 2 મિનિટમાં નીચે, એવું થાય કેમ ના થાય? તો જમીનમાં જે ગુરુત્વાકર્ષણનું બળ છે, ગ્રેવિટેશનલ ફોર્સ છે, એ દેખાતો નથી પણ છે, અને બધા માટે સરખી રીતે કામ કરે છે. તમને દેખાય છે ગુરુત્વાકર્ષણનું બળ? તમે પડો એટલે ખેંચે, તમે સાહસ કરો ઈશ્વર તમને મદદ કરે. તમે સાહસ નથી કરતા એટલે મદદ નથી, તમે અહીંથી પડો એટલે નીચે જ ખેંચે, એમ તમે સાહસ કરો, તમે કશું ના કંઈક કરવા દોડો, એ તમને મદદ કરે, કરે ને કરે, કેમ કે એણે નક્કી કર્યું છે કે મરદની મૈયતમાં જવું પણ બાયલાની જાનમાં ના જવું, એને નક્કી કરેલું. એ જોઈ લે કે આ મારી નોટ છે તો કે તારી હાથે છું, સમજી જાય કે સાલો 5 + 1 છે કે 6 ફરતો, એનું કામ નથી. એટલે કુદરતી શક્તિઓ દેખાતી નથી પણ છે, અને બધા માટે સરખી રીતે કામ કરે છે. બીજો નિયમ, તમે બધા ઓક્સિજન લો છો કે ચાલે? હમણાં ગણેશ ચતુર્થી અઠવાડિયું, શ્રાવણ મહિનો હતો, લીધો જ નહીં જરાય. રમઝાન ચાલે, કોઈ વાર સુસાઇડ કરવાની ઈચ્છા થાય ને, 1 મિનિટ આમ કરજો, જીવવું છે, જીવવું છે. સાહેબ, છેલ્લા 1 વર્ષમાં 150 થી વધુ છોકરા છોકરીઓને મેં સુસાઇડ કરતા બચાવ્યા છે. તમારા હાલ અહીંયા 4 જણ બેઠા છે આ કેમ્પસમાં. હમણાં અમદાવાદમાં 12મામાં 2 છોકરાને ટકા આવ્યા નહીં, નપાસ થયા, તો 2 છોકરા કાકડી આમ ભૂસકો મારો. હું મારા વિટામિન સીનું શૂટિંગ ચાલતું ઊભો હતો, એટલે મેં તો શું કરો, અંકલ મરી જવું છે. મેં તો કેમ, ટકા જ નહીં આવતા, યાદ નહીં રહેતું, હવે ઘેર જશું માર પડશે, હું તો મરી જવું. મેં તો ના મરાય, ના ના અંકલ મરી જવું. મેં કીધું મરી જશે તો બધું ફરીથી ભણવું પડશે, પેલા ઘેર જતા રહ્યા. સાહેબ, જો પરિસ્થિતિ છોડીને ભાગ્યા ને તો ફરીથી ભગવાન ત્યાંથી જ શરૂ કરાવશે. માટે મથી લો, દોડી લો, મહેનત કરી લો. છોડશો નહીં, મહેનત ઈમાનદારીથી કરજો, આપણને ખબર જ નહીં. અચ્છા, તમે બધા ઓક્સિજન લો છો. અચ્છા, એવું હોય બ્રાહ્મણોનો સફેદ કલરનો, પાટીદારોનો પીળા કલરનો, મુસલમાનોનો લીલા કલરનો, આપણો નથી આલો, એવું હોય? ઓક્સિજન ઓક્સિજન છે, દેખાતો નથી પણ છે, અને બધા માટે કેવી રીતે કામ કરે છે? સરખી રીતે. એ કોઈના માટે ભેદભાવ કરતો નથી. આતંકવાદીઓ લે, ચોર લે, ડાકુ લે, મુખ્યમંત્રી, કોઈ બી લે જેટલો, અને સેજ જો સિસ્ટમ બંધ થાય તો 6000 નો બાટલો ચડાવવો પડે, એમ મફત છે. તો એમ એટલી વેલ્યુ છે, પણ દેખાતો નથી પણ છે, અને બધા માટે સરખી રીતે કામ કરે છે. ત્રીજી વાત, હું મારા ફોનમાંથી મારી ઘરવાળીને ફોન લગાવું તો બીજાની ઘરવાળીને લાગે સાચો નંબર હોય તો? એટલે ઘણા હોશિયાર હોય, હાલા નામ બીજાનું, નંબર બીજાનો. હમણાં મારા એક દોસ્તાના ઘરે બેઠો હતો ને, એની ઓફિસમાં તો ફોન વાગ્યો, તો લખેલું આવ્યું તોફાન. એટલે મેં તો શું થયું, મને કે ઘેરથી આવ્યો, મજા કરે લોકો. અચ્છા, મારી વાઇફને હું ફોન કરું તો એના તરંગો તમને દેખાય? અચ્છા, તમારા કોઈના પણ ફોનમાંથી મારી વાઇફને ફોન કરો તો તરંગો દેખાય? આટલા બધા લોકોના ફોનમાં 2000 ફોન હોય અને બધા સાથે ફોન લગાવે તો કોઈના તરંગો દેખાય? તે ત્રીજી એવી શક્તિ છે જે દેખાતી નથી પણ છે, અને 2 વસ્તુની ફ્રિકવન્સી સેટ થાય એટલે કામ કરતી થઈ જાય. તમે નક્કી કરો, મારે બિઝનેસ કરવો છે, ભગવાનને જખ મારીને એની જગ્યા કરવી પડે, પણ નક્કી તમારે કરવું પડે.
તમે નક્કી કરો કે મારે આ વખતે આ કામ કરવું છે. સાહેબ, કોઈના બાપની તાકાત નથી કે રોકી શકે, કે ઈશ્વરી શક્તિઓ બધા માટે સરખી રીતે, પણ આપણે હું કેવી રીતે કરું? તું મરી જા સાલા, તું ટાઈમ થઈ ગયો તારો. જે સાહેબ દુનિયાના 450 કરોડપતિઓને વાંચ્યા, દે ઓલ આર વન્સ અપોન એ ટાઈમ ઓલ આર કડકા, બધા કડકા હતા. સ્ટીવ જોબ્સને એની કંપનીમાંથી કાઢી મૂક્યો હતો, એના ફોન લેવા દુનિયાભરમાં લોકો લાઈનોમાં ઉભા રહ્યા. હું શું કરું? તું ટ્રેન પર જતો રહે. આપણને ખબર જ નથી કે ઈશ્વરી શક્તિઓ બધા માટે સરખી રીતે કામ કરે છે. આ તરંગો દેખાતા નથી કોઈના પણ હોય, બીએસએનએલ સિવાય ફોન જાય જ. પેલા તો બાજુમાં હતો કે કવરેજ બહાર છે, આ રહ્યો લાભ ઉભો સારો મારા હાથમાં જ છે. ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ સરકારનું. સાલું કોઈ બોલવાનું નથી ખરેખર. સિંહના બચ્ચાઓ શોધીએ જે ગીરના જંગલમાં અંદર નાઈ ગયા બધા, અને ઘેટાઓ રોડ ઉપર ખુલ્લે આમ ફરે છે. કાંટાની અદાલત બેઠી છે લેવાને જુબાની ફૂલોની, ખબર છે? એક સરસ ગઝલ છે. ખેર છોડો, આપણે પાછું આડા રસ્તે જતા રહેશું. ચોથી વાત, મેં જ્યારે એમ કહ્યું કે મેં આટલા સેમિનાર કર્યા મ ફ ત, તમે બધા તાળીઓ પાડી, કેટલો હારો માણસ છે. લાલીઓ લાભ વગર લોટે નહીં, ડફોલ નથી કે અહીં બકવાસ કરું. બિલકુલ મહત્વ મારો એક એક મિનિટ કિંમતી છે સાહેબ. આટલી સ્કીમો ચાલે, આટલો બિઝનેસ કરું છું. આજે 4 યુનિવર્સિટીઓ 1200 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થવાનું, બામણભાઈ 1 રૂપિયો નથી, પણ કરવું છે બાપુ. ગમે તે થાય ફેર છો બેંક લૂંટવી પડે, પણ ગુજરાતમાં એવી નોટો તો બનાવી જ છે કે દર વર્ષે 10,000 બિઝનેસમેનો તૈયાર થાય. એ તો કામ કરવું જ છે ગમે તે થઈએ, એ નક્કી કર્યું. અને નહીં થાય તો મારી ઇજ્જત નહીં જાય, તારી જશે બાપુ. આપણી નથી જવાની, તારી જશે. કુંવરબાઈનું મામેરું આ દેશમાં જ થયું હતું, ખબર છે ને? આ કોન્ફિડન્સનો સૌથી મોટો પુરાવો છે સાહેબ. ખાલી સાહસ કરો, હિંમત કરો, એકવાર ઊભા થાઓ, ક્યાં કરવું છે. મેં જ્યારે કહ્યું કે મફત કર્યા તમે તાળીઓ પાડી, સાહેબ હું કેમ મફત કરું તમને ખબર છે? ગાળો નથી સાહેબ, તમને સફળ થવાનો સીધો સાદો હિસાબ આપી દઉં સાહેબ. તમારે જોઈએ છે શું? એ જ ખબર નહીં, હાલતા પતે એટલે બસ. શું ગરમી હે, હમણાં ઘેર જશો અને બૈરું લમણા લેશે. બધા ટેન્શનમાં, બધાને ચિંતા છે કે થશે શું. મને સાલી ગરમી કેમ લાગે ખબર છે? પહેલાં તો ગરીબ હતો, ઘરમાં પંખોય નહોતો, હવે સાલું ટોયલેટમાં બી એસી લગાવે એટલે સાલું બોડી થોડું એવું થાય. અને ભગવાન બી કે વાપરી લે ને કે સાલો પાછું લઈ લેવા, ભગવાનને એવું છે જો જમા કરાવ્યું તો બધું જતું રહેશે એટલે વાપરી લેવાનું. આપણો તો એક જ ઉસૂલ છે, મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, ટોપ જીવવું, મસ્ત જીવવું, જે થવું હોય થાય. તમને ખબર છે હમણાં યમરાજ ભુજમાં ફરવા નીકળ્યા હતા, તા રાઘવ ને આ ભાઈ આયોજકો ને બધા તો લઈ ગયા ઘેર, બધું ખવડાયું, થાબડી પહેડા ને બધું ખવડાયું. તો યમરાજ તો મેણો ચડ્યો સુઈ ગયા, તો ખિસ્સામાંથી કાગળ દેખ્યું ને તો પેલા રાઘવે તો ખેંચ્યું ખિસ્સામાંથી કાગળ, તો 30 જણને ઉઠાવવાના હતા ભુજમાંથી, બીજું જ નામ રાઘવનું. પેલો કે મરી ગયા સાલા, આ તો ગયા. એને તો બરાબર પગ દબાવીને યમરાજ તો સુઈ ગયા. 4 વાગે યમરાજ ઉઠ્યા, ત્યાં સુધી પેલાએ શું કર્યું, બીજું નામ હતું ચેકી મારીને છેલ્લું લખી કાઢ્યું કે હા જુદી હું તો પટાવી દેશું એટલે ભૂલી જાય. યમરાજ તો 4 વાગે ઉઠ્યા, ફરીથી પેલું જેને તે ખવડાવ્યું. એટલો યમરાજ કે દેખ ભાઈ, તે મારી બહુ સેવા કરી, હું તારા પર બહુ ખુશ છું. પહેલાં હું ઉપરથી ઉઠાવવાનો હતો, હવે હું નીચેથી ઉઠાવું છું. બોસ મોત આવશે ને ચોથની પાંચમ નહીં થાય, જીવી લો સાહેબ. આપણે દુકાનમાં બોર મારી જે ઉધાર બંધ છે જિંદગીમાં રોજ કાલ કાલ. વરસાદ આવે ને સાહેબ પલળો, છત્રીઓને છપરા શોધશો નહીં, ભગવાન મળવા આવ્યો છે, પલળી લો. ન્યુમોનિયા થાય તો તેલ લેવા થાય, પણ મળી લો એને, એ આવ્યો. અને ના આવે આવતો જ નહીં, કશું ગમતું જ નહીં. હું કેમ મફત કરું છું? તમારે ઘઉં જોઈએ ને તો ઘઉં જુગાડવા પડે, બાજરી જોઈએ તો બાજરી, ગુલાબ જોઈએ તો ગુલાબ, કાંટા જોઈએ તો કાંટા. તો કુદરતી નિયમ શું કહે છે? જે જોઈએ તે વાવો. અને ગણપતિ દાદા શું કરે છે? તમે જે વાવો એ 5 ગણું 10 ગણું 50 ગણું 100 ગણું યોગ્ય સમયે પાછું આપે છે. સાચું કે ખોટું? અચ્છા, હવે તમે કાંટા વાવો, થુવરિયા વાવો, અને માનતા માનો ગણપતિ બાપા, ગુલાબ 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 આવી જાય. હેર તો અંબાજી જઈશ, આવી જાય. એક ધોળો ચોખ્ખો નહીં ખવું, ઘણા દેવી માન ટોપરું નહીં ખવું. એટલે તારા બાપા ટોપરું નહીં ખાતું, ઉટકી જવાનું હતું. હા બોગસ માનતા હોય બધી લાગ જોઈ જોઈને કરે,
ભગવાન બી બે ધોકા વધારે મારે. આ લોકો જે માનતા માને ને તો ભગવાન એવા ધોકા મારે, એ લોકો સૌથી વધારે દુઃખી એટલે જ હોય કે ભગવાનને તું સાચો હોય તો આમ થજે, એટલે એ તો સાચો છે, તું જુઠ્ઠો છે, એ તો રેડી છે. એટલે કે માતાજીનો હાથો છે, માતાજી તારી નોકર છે. જે આપણે ધંધા ચાલુ કરે ભગવાન બી ઉપર બેઠો બેઠો હશે કે સાલી જેને મેં બનાવ્યો મને રોજ બનાવે. તમારે જે જોઈએ વાવવું પડે ને જે વાવો ને એ જ ઉગે. બોલો હવે તમે મને કહો, હું રોજ મહિનામાં સાહેબ અત્યારે 28 સેમિનાર કરું છું, 30 દિવસમાં બિઝનેસ રખડી પડ્યો, પણ લોકોનો એટલો પ્રેમ છે અને મને પણ એમ થાય કે યસ, હું રોજ 2,000-5,000 માણસને હસાવું, ભયમુક્ત જીવનની વાત કરું, મસ્ત જીવવાની વાત કરું, ખુશ ખુશાલ રહેવાની વાત કરું, પ્રગતિની વાત કરું, તો બોલો ગણપતિ દાદા મને રાખે કે ના રાખે? એટલે હું મફત કરું છું. સાહેબ જે જોઈએ તે કરો. આ ગણપતિ બાપાને બેસાડ્યા છે તો એની પાછળનો આપણો હેતુ બિલકુલ સ્પષ્ટ હોવો જોઈએ, એની પાછળ કોઈ હિડન એજન્ડા હોવો જોઈએ નહીં. જે કરો તે ચોખ્ખું, ભગવાન બધું જ જોવે છે. મારે મારા ગામ, તમે જુઓ ગણેશ ચતુર્થી મારા જેવી નોટને કોઈ બોલાવ્યા પહેલા લોકો છે. મને જનરલી લોકો બીજી વાર બોલાવે નહીં કે સાલો બધું બગાડીને જશે, પણ મને બોલાવ્યો તો એ લોકો ચાહે છે કે સમાજમાં સંજયભાઈની વાત લોકો સુધી પહોંચે. હું મારા ઘેર એકલો બેઠો બેઠો પીપોડી વગર કેટલે પહોંચે, પણ અહીં આવું તો હું આજે 5,000 લોકોને સાથે મળી શકું છું. તો એનો મતલબ શું છે કે જે જોઈએ તે કરો. સાહેબ મેં સ્મશાનોમાં વૃક્ષો વાયા છે, મેં નદીઓ સાફ કરી છે, મેં મંદિરો સાફ કર્યા છે, મેં અદ્ભુત કામ કર્યા છે. બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય ને તો પહેલાં 100 જમા કરાવવા પડે, બાકી બેલેન્સ ના હોય ને બાપા મેનેજર હોય ને તો એ ચેક રિટર્ન આવે. આ આપણે વાત સમજતા નથી, આપણને ખબર જ નથી કે આપણે કરીએ છીએ શું. બસ પૈસો અને સેક્સ આ બે માટે આખી દુનિયા દોડે છે અને કોઈને મળતું નથી. પૈસા અને સેક્સ આ બેમાં તાકાત હોત ને તો સાહેબ બૌદ્ધને મહાવીરે છોડ્યા જ ના હોત. ધો ઇટ ઇઝ રિક્વાયર્ડ, એ જરૂરી છે, પણ કેટલા? પહેલાં પોતાના માટે જીવો, પોતાના પરિવાર માટે જીવો, પોતાના સમાજ માટે જીવો, અને 50 વર્ષ જેવા થાય ને સાહેબ જે સમાજે આપ્યું ને એને બધું પાછું આપવાનું ચાલુ કરો. આનું નામ જીવન. આપણે નથી કરતા 80 વર્ષનો કાકો બી બાજુનું ખેતર લેવાઈ જાય તો સારું. સાલા મરી જાય ને કેટલા ભેગા કરશે, અમારા માટે રાખ થોડા. એ દિલ માંગે મોર, ભિખારી મોટો થતો જ જાય. માણસને ખબર જ નથી સાહેબ કેટલાય રાત્રે ઊંઘી જાય, સવારે ઉઠતા જ નથી. ખબર છે કે શું થયું? શ્વાસ લેવાનું ભૂલી ગયા, એ ગયા. બોલો રાત્રે ઊંઘ્યા, ખીચડી ખાધી, દૂધ પીધું, સહી પકડે હે જોયું, એટલે ટોપ સિરિયલ આવે જોજો બધા, મને તો ખૂબ ગમે સાલી. જીવી લો સાહેબ, જિંદગી મસ્ત છે. ભગવાનને કહેશો નહીં કેમ આમ કર્યું. ભગવાન જે કરે તે સારા માટે, જે કરે, જ્યારે કરે, જેમ કરે, હરી ઈચ્છા. મેં છે ને 12મામાં સાયન્સ રાખ્યું, 1984માં મારું 12મું થયું. 12મું થયું સાલું. મા બાપ, આ મા બાપોએ તો જે છોકરાઓની સત્યાનાશ વાળે, 9મા ધોરણથી ચાલુ કર્યો, તારું બારમું છે. પેલો કે સાલું આ છે શું, આ શું સાલું ખેંચી નાખે, હું તો વાળ જ નહીં રાખતો એટલે. તારું 12મું છે, પેલો છોકરો કે છે શું, એક સાલા જીવતા ભેગું થઈને કરે ને એક મરી ગયા પછી કરે. તો મેં 12મામાં સાયન્સ રાખ્યું. એ અહીંયા યા મેં સાયન્સ રાખ્યું, ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અમારી વખત 3-3 રાખવું પડે. 1984-85 બદલાઈ ગયું, હું જ્યાં જ્યાં ગયો ત્યાં છેલ્લે બબાલો જ હતી બધી. પછી મેથેમેટિક્સ, તો સાલું હું એમ સાહેબ ભણવામાં હોશિયાર હો, અમારી સ્કૂલના હોશિયાર 20 વિદ્યાર્થીઓમાં હું આવું. એને સોડિયમ, કે પોટાશિયમ, NH4, એચ હાઇડ્રોજન, એજી સિલ્વર, એચજી મર્ક્યુ, સી ક્રુપર, સીએલ ક્લોરાઇડ, બીઆર બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, CLO3 ક્લોરેટ, MnO4 પરમેંગેનેટ, CLO3 ક્લોરેટ, એમ બધું ગોખી માર્યું. સાઇન સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા, ટેન સ્ક્વેર થીટા, 450 માંથી 45 માર્ક આયા, ચેક રિટર્ન. પ્રિન્સિપાલ કે તારા બાપાને બોલાવી આવ્યો. આ સાલા પ્રિન્સિપાલો એક જ ધંધો કર્યો, બાપાને બોલાવી આવ્યો. એટલે બાપા થોડું પેપર લખશે, કહી દે કે બાપાને બોલાવ. ખરેખર આ નિયમ સામે મારો સખત વાંધો છે. બાપાને આવડતું હોત તો હું સ્કૂલ જ ના આવ્યો હોત. એ જ ના થઈ ગયો ડૉક્ટર. એ બિચારા પણ એમને કંઈ ધંધો નહીં ને એટલે ટાઈમ પાસ કરે બિચારા. અને મારા બાપુજી ઘરે રાહ જોઈને જ બેઠા. હું ગમે ત્યારે મારા બાપાને કહું સ્કૂલ જાઉં, મને કહે ચલો, પૂછે નહીં હું, હા ચલો. અને મેં એમને ખૂબ લાભ આપ્યો. આવી જ જાય.
એટલે કહું છું અહીં બેઠેલા મા બાપો માટે, બહુ સાહેબ મા બાપોને હાથ જોડીને કહું છું, ગણપતિ બાપાના દરબારમાં બાળકો આપણા દ્વારા પેદા થયા છે, આપણે એના માલિક નથી, આપણે એના ટ્રસ્ટી છીએ. વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન, વી આર ટ્રસ્ટી. અને જ્યારે ટ્રસ્ટી સંસ્થાનો માલિક બની જાય ને, ત્યારે સંસ્થાનો ટ્રસ્ટીનો બધાનો સત્યાનાશ થઈ જાય. આપણે ભગવાને આ બે ચાર નોટો હોંપી છે આપણને, એને હાચવવાની, એના માલિક નથી બની જવાનું. અમારી ઇજ્જતની પથારી ફરી ગઈ, એટલે એની બી ફરી ગઈ. તો મેં સ્કૂલ પછી મારા બાપુજીની સ્કૂલમાં ગયેલો, પ્રિન્સિપાલ કહે તમારો છોકરો નલાયક છે, રખડેલ છે, ડોબો છે. મારા બાપા શું કહે, મિસ્ટર સંભાળીને વાત કરો. મેં કીધું હવે વાંધો નહીં. પછી ઘેર જઈને ધુલાઈ કરી મારી બરોબર. પછી મને લાગે કેમ ટકા નહીં આવતા, મેં કીધું યાદ નહીં રહેતું. બોલો ઘેર પૂછો, બધું આવડે. મને કે પેપર ઘેર બેન લખવા દે, મેં કીધું ના લખવા દે. મારા બાપાને બીજાને કોઈ ખબર પડે નહીં, પણ બસ મા બાપ બેટા હે મહેનત કરો. અલા કેવો ભીતે માથું કૂટે. હે બેટા પોઝિટિવ વિચારો કરવાના, નેગેટિવ નહીં કરવા. નેગેટિવ આવે ધક્કા મારું, જા જા જા. યંગ છોકરા છોકરી 11માં 12માં કોલેજમાં, મા બાપને શિક્ષકો શું કહે, હે ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના વિચારો નહીં કરવા. અલા ઉંમરમાં એ જ આવે, બીજું આવે જ નહીં. અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. પણ એ હું બાપાના દરબારમાં પ્રેમ કે સેક્સ આ શબ્દો તો જાણે ગાળ બોલી, તમે બોલો ને બધા. એટલે આપણે એમને આવી ગયા, જરૂરી છે આની ચર્ચા કરો, આની વાત કરો. હે કોઈ છોકરો છોકરી ભૂલથી બિચારાને પ્રેમ થઈ જાય, જો મા બાપને કહે કે મને આમ થયું, તમને આના માટે મોકલ્યા છે. એટલે તમે કોઈ ના કર્યું, અમારે નહીં કરવાનું, બધું ચાલે છે. કોઈ જ કોમ્બિનેશન, કોઈ મિત્ર ભાવ, કોઈ પ્રેમ ભાવ, બસ આગળ વધો બેટા, ધ્યેય ઊંચો રાખો. એટલે મંગળ પર ઘર બનાવવું છે, ભુજમાં પ્લોટ નહીં લેવાતો, કરું છું ખાલી ખાલી. આ દુનિયામાં સૌથી વધુ શું અપાય છે ખબર છે, શિખામણો. અને સૌથી ઓછું શું લેવાય છે, શિખામણો. કેમ કે આપવાને લેવાવાળા બે સમજે કે આ તો બીજા માટે જ, આપણે ઠોકે જાઓ સાલા આપે જ જાય છે હવાથી. હે બેટા હે તમે જુઓ સ્કૂલવાળા આપણને કેટલું, માફ કરજો હું છે ને પાલનપુરનો છું મૂળ, ચંદ્રકાંત બક્ષીના ગામનો. અમારી જબાન બહુ ખરાબ હોય પણ અમારું દિલ બહુ સાફ હોય. અહીંથી જે હોય અંદર જેવા હોઈએ એવા જ બહાર હોઈએ. આખી વાત જુદી રીતે કરવા આવ્યો છું. મારી મૂળ વાત છે કે તમને બહુ હસાવું. અને સાહેબ તમે જોજો, જ્યારે માણસ બહુ ખુશ હોય ને ત્યારે એને તમે ગમે તેવી કડવી વાત ગળાવો ને તે ગળી જાય. અને આમ દિવેલ પીધેલો બેઠો અને ગમે એટલી મોરારી બાપુની કથા ઉપર ઊંઘવા જ જતો હોય, જે અઠવાડિયું ટૂંકું થયું એ તમે જોજો. ભિખારીઓ સવારે જ આવશે, હાજે આવે કુદારે કે હવાર આપણે ખુશ હોઈએ. અને હાજે આવે તો અલા હું જ માગીને આવ્યો, તું ક્યોથી આવ્યો. ભિખારીઓ બી હોશિયાર છે, ફુગ્ગાવાળા હવારે જ આવશે કે હવાર માણસ ખુશ હોય. એમ હું ચાહું છું કે તમે ખૂબ ખુશ ખુશાલ રહો અને ત્યારે જીવનના અંતિમ સત્યો, અદ્ભુત સત્યો ટપ દઈને ગળામાં ઉતરી જાય. આપણને કહે છે જીતો, હું કહું છું સાહેબ હારી જાઓ. મારા બાપુજી ને મારી બા મને જીવનમાં એક જ વાત શીખવાડી કે બેટા જે હારવા તૈયાર હોય ને એને કોઈ હરાઈ ના શકે. પણ આપણે રોજ જીતવું છે એટલે રોજ હારી જઈએ છીએ. સાહેબ હારી જાઓ, સંબંધ હોય, પ્રેમ હોય, બિઝનેસ હોય, ઝઘડો હોય, ભાઈ તું કેમ, ના ના સમજાય શું, ના ચાલે, પતી ગઈ વાત, ફિનિશ. ભાઈ તું ફિનિશ થઈ જાય એને થવા દે ને, હારી જાઓ. સાહેબ મારી વાતો સાંભળીને હજારો લોકોએ કોર્ટમાંથી કેસો પાછા ખેંચ્યા કે નથી ચાલ્યા, ડિવોર્સના કેસ પાછા ખેંચ્યા કે નથી લેવા. આપણને જીવનની વાત જ ખબર નથી, બસ ખબર નહીં શું લઈને આવ્યા છીએ અને શું લઈને જવા. સિકંદર બી બે હાથ ખાલી મૂકીને ગયો કે સાલું મૂકીને જવાનું, તો શેનો ઝઘડો, શેનો સંતાપ. પણ બસ પહેલો નંબર, પણ થયું છે શું, તમે એવી દુનિયામાં જન્મ્યા છો જ્યાં ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે, અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે, અને અહીંયા ઘૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે. અહીંયા દરેક નર્કની દુકાન ઉપર સ્વર્ગની તકતીઓ મારેલી છે, છેતરાઈ જવાના. સો બી કેરફુલ. આવા સમયે હું જે વાત લઈને આવ્યો છું, જે ભારતીય સંસ્કારો 5000 વર્ષ, શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો આપણી પથારી ફેરવી ગયા, આ દેશ અડીખમ ઉભો. સાહેબ રખે ને કોઈ કહેતા કે આ દેશે પ્રગતિ નથી કરી, આ દેશે જેટલી પ્રગતિ કરી ને દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે આટલી પ્રગતિ કરી શકે. એ કોંગ્રેસ કે ભાજપનો હાથ નથી, આ દેશના લોકોમાં એટલી તાકાત છે. સ્ટીવ જોબ્સ આ દેશમાં સંતાઈને રહીને ગયો શીખવા માટે કે સાલી આ દેશ પાસે કઈ તાકાત છે.
જેની વાત તમને ખબર નથી, શીખીને ગયો અને આપણે હું શું કરું, તું મરી જા. નાની નાની વાતમાં છોકરાઓ ડિપ્રેસ, હતાશ. ડોક્ટરોનો ધંધો ચાલે છે, મનોચિકિત્સકોનો જોરદાર. અમારી બેબી ડિપ્રેસ થઈ ગઈ, સાલા તને જોઈને હું ડિપ્રેસ થઈ જઈશ. સાહેબ, મા બાપ છે ને, મા બાપ એક બાળક માટે એના મા બાપ એના રોલ મોડલ હોય છે. પણ મા બાપ જ દિવેલ પીધેલા ફરે, બેટા ભણવા બેસો, તું બે જ આવે, તું બે જશે ને તો પહેલો નંબર લાવશે, કહેવાનું બંધ કર. આપણને ખબર જ નથી કે જીવન ક્યાંથી શરૂ થશે, ક્યાં પૂરું થશે. જે થાય તે સારા માટે. એ 12મા ધોરણમાં પછી એન્યુઅલ એક્ઝામ આપી, મારા 19 મિત્રો મેડિકલ એન્જિનિયરિંગમાં ગયા. સંજય રાવલ 54%, ચેક રિટર્ન. સાહેબ, એ 54% ના આવ્યા હોત તો મેં પાલનપુરની એક ખટારા જેવી કોલેજમાં બીએસસી ચાલુ ના કર્યું હોત, કે બાપુજીને થઈ ગયું દેવું. એ દેવું થઈ ગયું એ ઉતારવા માટે મેં હોટલમાં વેઇટરની નોકરી શરૂ કરી. આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર 3 યર્સ ઇન માય લાઈફ. બ્રાહ્મણનો છોકરો, વેઇટરનું કામ કરું, સંડાસ બાથરૂમ સાફ કરું, હોટલના રૂમ સાફ કરું, લોકોનો સામાન ગાડીઓમાંથી ઉપર ચડાવું, ઉપરથી આમ સાલી શરમ આવે. પણ મેં કીધું નહીં, હવે ઈશ્વર મને જ્યાં લઈ જાય ત્યાં હું જઈશ. એ જો વેઇટરની નોકરી ના કરી હોત તો એક ડાયમંડવાળાની ઓળખાણ ના થઈ હોત. એ ડાયમંડની ઓળખાણ ના થઈ હોત તો મેં જીવનની પહેલી 2 ઘંટીઓ ડાયમંડ પોલિશિંગની શરૂ ના કરી હોત અને હું 70 ઘંટી સુધી ગયો ના હોત. 70 ઘંટીઓ કર્યા પછી એટલું મોટું નુકસાન થયું 93માં કે 10 વાર સુસાઇડ કરવો પડે. એક વારમાં પતે નહીં, મરી જવાનું જીવન. એ નુકસાન ના થયું હોત તો હું કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં ના ગયો હોત. કન્સ્ટ્રક્શનના ધંધામાં પણ પહેલા જ ધંધામાં એટલું મોટું નુકસાન થયું, 3% વ્યાજે લઈને મેં સાહેબ બિઝનેસ કરેલો. ફરીથી મરી જવાના દિવસ આવ્યા. પણ મેં કીધું, હરી ઈચ્છા, મેં તો સત્તો નથી રમ્યો, જુગાદ નથી રમ્યો, હું મહેનત કરું છું. તે ઊંધું પાડવાનું લખ્યું તો હું એમાંય ખુશ. અને એ પછી સાહેબ મારો પહેલો જ ધંધો એવો સીધો પડ્યો, એ જે પહેલો ઊંધો પડ્યો પણ એ જ ધંધો કુદરતે એવો સીધો પાડ્યો કે આજે 15-20 કિમો ના થઈ હોત અને આજે સાયકલથી મર્સિડીઝ સુધી ના પહોંચત. બોલો, જે થયું સારું થયું કે નહીં? ઈશ્વર જે કરે તે સારા માટે. તું જ્યાં લઈ જાય, તું ટકા લાવે ના લાવે, સંબંધ બગાડે, તું મારું ગમે તે ખરાબ કરે, સાહેબ જ્યારે આપણા પ્લાન ખોટા પડે છે ને ત્યારે એના પ્લાન સાચા પડે છે. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો તું ખુશ. હું શું કરા દિવેલ પીધેલો ફરું? જ્યારે આપણે ધાર્યું નથી થતું ત્યારે ગણપતિ બાપા ખુશ થાય છે કે ભાઈ તારે 52% એટલે લાયક, તારે બિલ્ડર બનવાનું છે, ડૉક્ટર નથી બનવાનું. આ ડોક્ટરો તો ગલીએ ગલીએ ફરતા હશે 5 વર્ષ પછી, ખાંસી ઉધરસ જોજો. અને એન્જિનિયર તો લારીમાં સિમેન્ટ ને બધું લઈને ફરતા હશે, થીગડું મરાવું છે જોજો તમે. કે જે રીતે પેલી દુકાનો ચાલુ થઈ જાય ને ડોક્ટરો એન્જિનિયરો બનાવવાની, અને ત્યારે મારી યુનિવર્સિટીના લોકો આમ ફરતા હશે, શું છે બોસ મારો, મારી પર એ પણ મહિને 1,00,000 રૂપિયા કમાશે લાત મારીને, એવા છોકરાઓ તૈયાર કરવા. શું ના થાય? એક લોખંડનો ટુકડો હોય ને સાહેબ, તો ભંગારમાં 10 રૂપિયા કિલોમાં વેચાય, પણ એની છરીઓ બનાવો ને તો 10,000 પેદા થાય, એની સોયને ટાંકડી બનાવો તો 1,00,000 પેદા થાય, અને આવી કોઈ ઘડિયાળના કાંટા બનાવો ને તો 10,00,000 રૂપિયા પેદા થાય. કિંમત લોખંડની છે કે ઘડતરની? સાલું ઘડતર જ થતું નથી. શું છે? પાટીદાર છું. જય પરશુરામ. સાલા એક લાફો મારીશ ને, પરશુરામના એક બોડી તો બનાવ, બાયસેપ તો બનાવ સાલા. ઇસ્લામ ખતરે મેં, તું ખતરામ છે. જે ચાલે છે પેલા આપણે હે આપણો વાળો હે, ચલો ખબર જ નથી સાહેબ. જિંદગી પૂરી થઈ જાય અને હવે તો બધું જલ્દી જોઈએ. બાળક 9 મહિનાને બદલે 7 મહિને જન્મી જાય, ધારું પાર આવે ને. પછી લાલીઓ 5 વર્ષે સ્કૂલ જતો હતો, હવે તો 2.5 વર્ષે સોનતી ઘરમાં. એટલે તો લાયો શું કરવા? પછી લાલીઓ સ્કૂલ જાય ને ભણે ના ભણે, તારું 12મું છે ને 12મું જ થાય, 10% સિવાય 90 ના તો 12મું જ થાય ને. આપણા તમારા મારા જીવન તો શું થાય? 52% આવે, કોઈ પટાવાળામાં રાખે નહીં. પણ આ દેશમાં એક ફાયદો છે, એક ધંધો જોરદાર છે. અહીંયા પટાવાળા બનવું હોય ને તો એ 12મું પાસ કે કોલેજ પાસ જોઈએ, પણ એમએલએ એમપી બનવું તો અંગૂઠા છાપ ચાલે, ધંધો ટોપ છે. એની મહેનત કરો બધા, એ કરવા જેવો છે. આ લોકશાહીનું સૌથી ખતરનાક ને ઘાતક, સાલા જેને ઘરમાં ચાદરો લાવવાની ખબર ના પડે એ આપણા ગામના બગીચાઓના નકશા બનાવે સાલા. આપણી લોકશાહીનો માઇનસ પોઈન્ટ. અને એટલે જ આ ગામોનો જે સત્યાનાશ થયો છે ને, તંતણ પૈસાના માણસોના હાથમાં વહીવટ જાય ને ત્યારે આવું જ થાય. ખેર, આપણે બધાએ જાગવાની જરૂર છે,
ચેતવાની જરૂર છે, આપણે એ જોવાની જરૂર છે કે આ માણસો કયા લોકોને આપણે ચૂંટીને મોકલીએ. સવાલ હું કોંગ્રેસ ભાજપની વાત નથી કરતો, સવાલ વ્યક્તિ જુઓ, માણસ જુઓ, એની જોડે કમિટમેન્ટ લો અને ના કરીને કપડા ફાડો બજાર વચ્ચે ઊભા રાખીને કે બીજી વાર કોઈ રાજકારણમાં આવતા ડરે આવું કામ કરવું પડશે આપણે. પણ આપણે કરતા નથી સર. મારે શું અને મારું શું, આ બેમાં આખી દુનિયા 5-1 થઈ ગઈ ભારતમાં. તો તમે જુઓ સ્કૂલોવાળા આપણને કેવો સત્યાનાશ કરે. એક બાળક પહેલી વાર સ્કૂલ જાય, ખબર છે, પહેલા દિવસે બાળક તૈયાર થઈ જાય મસ્ત, આમ ડ્રેસ ને પોની ને આમ આંખમાં મેસ ને વોટર બેગ ને ગરમ કૂતરાને પટ્ટો ને બધું લગાવીને તૈયાર થઈ જાય. આ નાનપણથી આદત પાડવા માંગ, બેટા મરે ત્યાંથી પહેરવો પડશે. પછી પહેલા દિવસે તો બાળક સ્કૂલ જાય અને પછી સાંજે ઘરે આવે ને વોટર બેગ ફેંકી દે ને બૂટ ફેંકી દે ને બધું ફેંકી દે ને પછી સૂઈ જાય ને સવારે પછી મમ્મી ઉઠાડવા જાય ને એટલે ચલો બેટા સ્કૂલ નથી જવું. આ બાળક સ્કૂલ જવાની કેમ ના પાડે તમને ખબર છે? તમે શું કહો છો, બાળક તો ભગવાનનું સ્વરૂપ છે, એટલે તો ભગવાનનું માનતા કેમ નહીં? ભગવાન કે સ્કૂલ નહીં જવું, નહીં ચલો ત્યાં ભગવાન. અને પછી મમ્મી છોકરાને તૈયાર કરે ને છોકરું આમ બધું ગંધાતું થઈ જાય ને મમ્મી ને ચલ ત્યાં વળી ચોકીદાર ગેટ પર ઉભો, બેન મૂકી દો માર જેવો બનાવી દઈશ, છોકરાને મારે ધક્કો, મમ્મી ઘેર, બાય બાય. આ બાળક સ્કૂલ જવાની કેમ ના પાડે સાહેબ, તમને કહું આ ભારતનો સત્યાનાશ કરવાની પથારી ફેરવવાની શરૂઆત અહીંથી સરકારોએ કરી છે. આખું યુવા ધનનો સત્યાનાશ નપુસંક બનાવવાની ટ્રેનિંગ અહીંથી શરૂ થાય. એક બાળકને જીવનના પહેલા જ પગથિયે જ્યારે મા બાપથી દૂર પડે ને ત્યારે એને એક સ્વપ્નું હોય છે કે મારા મા બાપથી પણ હોશિયાર મને શિક્ષક મળશે જે મને દુનિયા બતાવશે, પરીઓની વાતો કરશે, સંસ્કારોની વાત કરશે, સંસ્કૃતિની વાત કરશે, બાથરૂમ જતા શીખવશે, જમતા શીખવશે, કપડાં કઈ રીતે પહેરવા શીખવશે. એની જગ્યાએ આપણા સરકારનો 15-20 હજારના પગારવાળો સાવ કાચો બીએડ પ્રી પીટીસીનો માસ્તર બેઠો હોય. કેન યુ ઇમેજિન 15-20 હજારનો શિક્ષક 50 બાળકોનું ભાવિ તૈયાર કરી શકે? ઇમ્પોસિબલ. પ્રાઇમરી એજ્યુકેશનમાં 1.5 લાખ પગારવાળા પીએચડી ડોક્ટર હોશિયાર લોકો હોય તો ભારતનું ભાવિ હસતું થાય સર. સૌથી હોશિયાર શિક્ષકો આ તો કોલેજમાં 1.5 લાખ પગાર, ત્યાં તો છોકરા જ નહીં. એ 1.5 લાખ સામે વિરોધ નથી, પણ પાયામાં એનાથી મજબૂત માણસો મૂકો. પણ સરકારે ટેબલેટ આપી દો 1000 રૂપિયામાં જેને તે જોયા કરે. આ ધંધા ચાલુ કરે તમને ખબર નથી, તમારો સત્યાનાશ કરવાની બરાબર પેરવીઓ કરીએ. આ બાળક સ્કૂલ જવાની ના પાડે છે કેમ કે કાચો શિક્ષક. સાહેબ તમને ખબર છે અમેરિકા જર્મની તમે દુનિયામાં જાઓ ને પ્રાઇમરી એજ્યુકેશનમાં સૌથી હોશિયાર શિક્ષક હોય. અમેરિકાની એક જર્મનીની એક કોર્ટમાં એક શિક્ષક પર કેસ થયો તો પેલા જજે પૂછ્યું કે વોટ ઇઝ યોર પ્રોફેશન, તો પેલો કે આઈ એમ અ ટીચર. પેલો જજ ઊભો થઈ ગયો કે ધો યુ આર અ ટીચર એન્ડ યુ આર ઇન ધ કોર્ટ, એ દેશ પ્રગતિ કરે અને આપણે તો માસ્તર. સરકાર વસ્તી ગણતરી કરાવે એની જોડે. આ જુઓ બિચારાની જે હાલત. સાહેબ આ ચોર કંપનીઓ પાસેથી લાલ બત્તીવાળી ગાડીઓ લઈ અને પ્રાઇમરી ને હાયર સેકન્ડરીના શિક્ષકોને આપો, જુઓ કેવું એમની ઇજ્જત થાય છે સમાજ. અને 1.5 લાખ પગાર આપશો ને તો જે 12મામાં 94% વાળા છોકરા શું કહેશે, મારે પણ શિક્ષક બનવું છે. અને એમ કરતાં કરતાં સમાજની બધી મલાઈ ક્યાં આવશે, એજ્યુકેશનમાં. અને પછી જુઓ કેવા મસ્ત લોકો તૈયાર થાય. આ તો જે કોઈ ના બને શિક્ષક બને. 28 હજારમાં બીએડ ને 14 હજારમાં પ્રી પીટીસી, 50 છોકરાને સત્યાનાશ ચાલુ. અને પછી સરકારે નિયમ કર્યો કે 8મા ધોરણ સુધી નોટો ચડાવી દો. તમને ખબર છે પરીક્ષા નહીં લેવાની, 9મામાં ટ્રાફિક જામ. પેલા સાહેબ કે સલિયા નોટો આવી ગયો હતી, કશું આવડે જ નહીં. અને પછી એને ચાલુ કરે, બેટા સુખનું વિરોધી શું, દિવસનું વિરોધી શું, જન્મનું વિરોધી શું, સૂર્ય કઈ બાજુ ઉગે, કઈ બાજુ હાથમે ઉલ્લું બનાવવાનું ચાલુ. શું કહે છે આપણને, સૂર્ય પૂર્વમાં ઉગે. ખબર છે સાહેબ સૂર્ય કદી ઉગતો જ નથી, આ ડામચીઓ ફરે છે, આ પૃથ્વી ફરે છે. હે હા, ના ના અહીંયા તો નહીં ગયો, ના જાય સાલા. જે ફરતું હોય સ્થિર બતાવે અને જે સ્થિર હોય ફરતું, કશું કોઈ લોજિક જ નહીં. દિવસ પૂરો થાય ને સાહેબ રાત શરૂ થાય, અને ઘનઘોર રાત પૂરી થાય ને ત્યાં દિવસ શરૂ થાય. સુખ પૂરું થાય ત્યાં દુઃખ ઊભું જ હોય, અને દુઃખમાં બી જે હરિચ્છા કહીને મહેનત કરે સુખ એનો હાથ પકડી લે. અમીરી પૂરી થાય ગરીબી શરૂ થાય, અને ગરીબીમાં જે ખંતથી 18 કલાક મહેનત કરે ત્યાં સંજય રાવલ જેવી નોટો પેદા થાય. આ વિરોધી નથી, આ પૂરક છે, જરૂરી છે. તમારો જન્મ થાય તમારું મૃત્યુ શરૂ, તમારું મૃત્યુ થવાનું હોય તમારો જન્મ નિશ્ચિત. આ વિરોધી કહેવાય કે પૂરક કહેવાય? વિરોધી છે, નથી ભાઈ.
પેલું ઘડિયાળનું લોલક જોયું છે, આમ બે બાજુ જાય કે અડધે જઈને પાછું આવે, આ બાજુ જવું જ નહીં. અરે સુખ દુઃખ અમીરી ગરીબી સફળતા નિષ્ફળતા જન્મ મરણ આ છે તો જીવન છે. હે હા, આ તો સુખ જોઈએ દુઃખ નહીં જોઈતું, અમીરી જોઈએ ગરીબી નહીં જોઈતી, ઠંડી જોઈએ ગરમી નહીં જોઈતી, આપણને કંઈ ગમતું જ નથી. એક ભાઈને બાબો આવ્યો એમના ઘરે, તો મને કે સંજય ભાઈ બાબો આવ્યો. મેં તો તાર તો મજા, મને કે હરી ઈચ્છા. થોડા દિવસ પછી ફોન આવ્યો, પપ્પા ગયા. મેં તો હરી ઈચ્છા. હું તો એના ઘેર ગયો તો ફોટાને હાર પહેરાવીને એવો દિવેલ પીધેલો બેઠેલો, ગયા. મેં તું બધાને જતા રહે, ના ના કે નોમિનેશન બાકી હતું. આ નલાયકને નોમિનેશનની ચિંતા. પછી મેં તું પાછા જોઈએ છે, મને કે હા લાઈ આલો. મેં તો અમારા બહોમાનો ડાયરેક્ટ કનેક્શન હોય, 200 વર્ષના પપ્પા અમી, તારા ઘરમાં 70-80 પપ્પા મમ્મીઓ પડ્યા હોય. ના ના કે તો તો છો ગયા કે મજા કરને, ઝાડ ગયું ને જગ્યા થઈ. ઈશ્વર જે કરે તે, વરસાદ ના આવે ને સંજય ભાઈ, 2 મહિના થયા છોટો નહી, આટલું કેમનું જીવાય, આ પક્ષીઓનું શું થશે, તારું શું થશે બીજા, છોટો નહીં. અને પછી અમારા બનાસકાંઠામાં હમણાં પડ્યો એમ ભમ ભમાઈને મહિનો પડે ને, એ હવે બહુ થઈ ગયું. સાલા તને પૂછી પૂછીને આપશે, ઠંડી આપું ગરમી આપું વરસાદ આપું, તારો નોકર છે સાલા. ઠંડી આવે ક્યોથી આવી જાય, નલિયામાં -4 તો જતો જ નલિયામ. ગરમી પડે ક્યોથી આવી જાય, 54 ડિગ્રી, ભાઈ માણસ મરી જાય. આપણને કશું ગમતું જ નહીં. ઈશ્વર જે કરે તે સારા માટે આ પાવર આવી જાય. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આ વાત સમજાઈ જાય, મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો તું ખુશ. હું શું કરવા દિવેલ પીધેલો હું એવું. સાહેબ જ્યારે દુઃખમાં હો, તકલીફમાં હો, બરબાદ થઈ જાઓ, બીમાર થઈ જાઓ, કદી ભગવાન પાસે જશો નહીં, કેમ કે એને તમારા દિવેલ પીધેલા થોબડાઓ ગમતા નથી. પણ મજામાં હો, મસ્ત હો, મૂડમાં હો, દિવસ મસ્ત જાય, કામ મસ્ત થઈ ગયું. બાપુ હે, હું ઘણી વાર મર્સિડીઝમાં વિચારું, સાલા સંજય તારા પાસે સાયકલ હતી સાલા, કેવો જલસા છે. પણ બાજુમાંથી વળી કોઈ બીજી જાય ને, સાલા ભિખારી તારા પાસે સાયકલ હતી, મજા કરને તું. આપણે કે મારી પાસે સાયકલ નથી, અરે લોકો પાસે પગ જ નથી હોતા. મારી પાસે સ્કૂટર નથી, સાયકલ નથી હોતા. 3 વર્ષ થયા મને સાયકલ લાવતા. જીવન અદ્ભુત છે. પણ અહીં બેઠેલા તમામ મા બાપ અને દીકરા દીકરીઓને એક વાત વગર માગી સલાહ આપું છું. અહીં બેઠેલા તમામ મા બાપોને જો તમે ખરેખર તમારા બાળકોને પ્રેમ કરતા હો ને, તો તમારી કમાણીમાંથી તમારા જીવતા 1 રૂપિયો તમારા બાળકોને આપશો નહીં. અને બાળકોને કહું છું, જો ખરેખર જીવનની મજા લેવી હોય ને, તો મા બાપનો 1 રૂપિયો લેશો નહીં. જુઓ કેવી મજા છે સાલી જીવન, એ તમને જ આપશે, બીજા નહીં આપે. પણ એમ સમજો કે અનાજ છીએ અને 0માંથી શરૂ કરવું છે. ચાની લારી કરીને કાલ સવારે રોડ પર ઉભા રહી જજો. તમે જુઓ ઈશ્વર તમારો હાથ ના પકડે તો તમારું જૂતું મારું મોઢું. સાહેબ કંઈક કરો. આ તો બાપાની 100 વીઘા હોય ને 50-50 વીઘા કરે, એમાંથી 5-5 વીઘા કરે અને ગુઠા ઉપર આવી જાય. અને પછી કોર્ટમાં 3 ફૂટ આ બાજુ ક્યોથી આવ્યો, સલામ મરી જશે, 3 ફૂટ બી વધારે પડશે, પતાવી દે. હાલ ઈશ્વર જે કરે તે સારા માટે, જ્યાં લઈ જાય જેમ લઈ જાય, તારો હાથ પકડીને ચાલીશ. પણ તને નહીં કહું કે કેમ આમ કર્યું. હું 2007માં અમેરિકા ગયો, શિકાગો ગયો. પાણી છે હો પાછા કે બોલો સ્ટેજ ઉપર, અને પી પીન ટાલીઓ જે બોલે બોસ. પાણી છે હો, બી ચેક કરી, બંધી છે ગુજરાતમાં પણ ગલીએ ગલીએ મળે છે. સાલા કે પ્લાસ્ટિક વાપરશો નહીં, બધે વેચાય કે ઘેર થોડા બનાવીએ, ચાઇનાનો માલ વાપરવો નહીં. એટલે અમે થોડા ચાઇના જઈએ, લાવવાનું બંધ કરો ને. બધું કરે ને પછી કે કરવું નહીં, એટલે આ તો રીત છે. ઇન્ટરનેટ આવે ને પછી કે આડું ઉડું જોવું નહીં, એ જ જોવે, બીજું કોઈ ના કરે. પણ એને જોઈ લેવા દો એટલે સમજી જશે, કોઈ લેવાનું નથી. આવું છે, સ્પ્રિંગને જેટલી દબાય ને એટલી ઉછળવાની બોસ, આ સીધો નિયમ છે. તો હું અમેરિકા શિકાગો ગયો, તો એક શાકભાજીની દુકાનમાં ગયો, તો મને કેળા બહુ ભાવે, તો કાકડીથી મોટા કેળાઓ, આટલા મોટા કેળા. મેં તો સારું કેળું છે દૂધી છે, તો મેં તો કેળું જોયું. પછી પાછું બીજી નવાઈ લાગી, ઉપર સ્ટીકર મારેલું, ઓપન ફ્રોમ ધીસ સાઈડ. એટલે મેં કીધું આ ધોળિયાઓને કેળું ખોલતા નહીં આવડતું, આમાં શું સ્ટીકર મારવાનું ઓપન ફ્રોમ ધીસ સાઈડ. આપણે તો છાલ હાથે ખાઈ જઈએ, વળી છોલવું નરેન્દ્રબીન કચરો ફેંકવો ને મગજ મારી.
તો હું તો ત્યાં લઈને સીધો કાઉન્ટર પર ગયો તો ત્યાં એક બેન સરસ બેઠા હતા, ત્યાં લોકો મસ્ત હોય. એટલે અભી હારા હોય તો હારા જ કહું યાર, એમ કું ડાકણ જેવી હતી. તો પેલી બેને તો યસ જેન્ટલમેન મે આઈ હેલ્પ યુ, મેં તું બેન તારું જ કોમ થયું. અને આપણે તો હાવ થર્ડ ક્લાસ માણસ બેઠો, શું છે બેન કાવ્યમાં નથી મળ્યું. તમે જુઓ તમે બસ સ્ટેન્ડ જાઓ ને સાહેબ, અંજારની બસ કેટલા વાગે આવશે? બોર્ડ નથી માર્યું? અલા તમને દાઢી કરવા બેહાડ્યો? મારી વાતો સાંભળીને તમને પાવર આવી જાય ને કે હવે તો સંજય ભાઈ કીધું ચોપડીઓ વાંચવી જ છે. તમે લાઇબ્રેરીમાં જાઓ ને તો પેલા બેન બેઠો, શું છે બેન? ચોપડી છે, કાલ આવજે. અલા ઘોડે ચડ્યો આપી દે, કાલ નહીં આવે આ પાછો. આપણા ત્યાં રિસેપ્શન પર સૌથી થર્ડ ક્લાસ માણસ બેઠો હોય ત્યાં રિસેપ્શન પર સૌથી સારો માણસ. તમે જુઓ તમે કોઈ ડૉક્ટરના ત્યાં જાઓ ને, પેટમાં દુખતું હોય ને તાવ ચડી ગયો અને ચૂંક આવતી હોય, પેલો હાવ ત્રણ પૈસાનો માણસ, નામ બોલો. સંજય, 200 રૂપિયા લાવો, ચપ્પલ બહાર કાઢો. અલા 2000 ના છે, કોક લઈ જશે સારા? તો ડૉક્ટરોને ભરોસો નહીં એટલે પહેલાં પૈસા લઈ લે બહાર. જે ડૉક્ટરને ભરોસો એને કદી પહેલાં ના લે, એટલે મારા ડૉક્ટરો મારા દુશ્મન થઈ જાય કે આ ભાઈ વસ્તીને બગાડે છે. તો પેલી બહેને કીધું કે યસ જેન્ટલમેન મે આઈ હેલ્પ યુ? મેં કીધું બેન વાય ધેર ઇઝ અ સ્ટીકર ઓન એવરી બનાના કે ઓપન ફ્રોમ ધીસ સાઈડ? મને કે યુ ડોન્ટ નો? મેં કીધું આઈ ડોન્ટ નો, અમાર તો આવું કોઈ ના હોય, અમાર તો લઈને છોલીને લારી પર ખાઈને ગયા. લિસન જેન્ટલમેન, ઇન અમેરિકા દેર મસ્ટ બી ઇન્સ્ટ્રક્શન ઓન એવરીથિંગ એન્ડ વી અમેરિકન્સ ફોલો ઓલ ધ ઇન્સ્ટ્રક્શન્સ. મેં કીધું વી ઇન્ડિયન નેવર ફોલો એની ઇન્સ્ટ્રક્શન. બહારમાં જાય પોલીસ વાળો ઉભો હોય, 3 સવારી લઈ લે, અરે ભાઈ હું છે ભાઈ જવા દે. સ્કૂલમાં શનિવારની સભામાં બેઠા હોય, કોઈક મહેમાન આવ્યો, એટલો પ્રિન્સિપાલ કહે અવાજ નહીં તું, એક તો હોય જ બોલો, એક હોય જ. અથવા વિમાન ઉડાડે, ના પાડે પહેલા કરવાનું, ના કેમ પાડી સાલા. અમેરિકા દુબઈ જાય ને, સિંગાપોર ફરવા જાય ને, કચરો ખિસ્સામાં મૂક્યો. મમ્મી ચોક, નો બેટું ડર્ટી પુટ કચરા ઇન ખિસ્સામાં. અને જેવો ભારતમાં આવે ને દે ઠોક, મમ્મી પીપી આ બે જતે. વી આર ધ મોસ્ટ ઇનડિસિપ્લિન પીપલ ઇન ધીસ વર્લ્ડ. શરમ સાથે કહેવું પડે. એક તો આપણે કસરત અને વાંચન નથી કરતા, એનો મતલબ કે આપણે આપણી જાતને વફાદાર નથી, એટલે ભગવાનના લિસ્ટમાં તમે માઇનસમાં છો. બીજું, આપણે જીવનની જે સૂચનાઓ એને આપી છે એનું પાલન કરતા નથી, એ -3. આ 3 વસ્તુ માઇનસ થઈને તમે કદી હસતા રહી શકો નહીં. દિવેલ પીધેલા ફરો, 70 વર્ષનો માણસ 70 મિનિટ હસતો નથી. તમે આજે જેટલું હસ્યા ને આજ સુધી નહીં હસ્યા હો, કાં તો લાફિંગ ક્લબમાં જાય, હે 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 હે, અલા એટેક આવી જશે. ખાલી ખાલી ના હસાય તો અંદરથી આવે હસવાનું. તો હસવા જ બી એને ક્લબમાં જવું પડે કે એકલો તો હસી ના શકે. સાહેબ, આ પૃથ્વીનું સર્જન થયું ને ત્યારે ઈશ્વરે આપણને સંદેશો આપીને મોકલ્યા છે કે હે મનુષ્ય, જે ભારતની તાકાત છે, કે હે મનુષ્ય તારા જીવનની 4 અવસ્થાઓ છે, તારે જે જોઈએ હું આપીશ. સાહેબ તમને ખબર છે, ધારો તે કરી શકો નહીં, ધારો તે થવા માંડે એવો જાદુ છે, તમને ખબર જ નથી. અને આના માટે હું આ લેક્ચરો આપું છું. સાહેબ, મારી કોઈ સીડી ડીવીડી વેચતો નથી, મારી સીડી ડીવીડી વેચી હોય તો 10 કરોડ રૂપિયા કમાયો હતો. 800 સેમિનાર કર્યા, બધું મફત, યુટ્યુબ પર બી મફત, લોકો ચડાવે છે મારા વિડીયો, મેં તો ચડાવ્યા જ નથી. હવે બધા ના પડું ભાઈ, બહુ થઈ ગયું, થાકી જવું. આ આપણી રેસીપી છે ઇન્ડિયાની, કે તમે ધારો તે કરી શકો નહીં, ધારો તે થવા માંડે. પણ કેવી રીતે? આ પૃથ્વીનું સર્જન થયું ત્યારે મનુષ્યને ભગવાને કાનમાં એક વાત કહીને અહીંયા જન્મ આપ્યો કે હે મનુષ્ય, તારા જીવનની 4 અવસ્થાઓ છે. પહેલું છે તારો ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, યોર સેક્સ્યુઅલ લાઈફ, અને ચોથું છે મોક્ષ. પહેલું શું છે? ધર્મ. બીજું શું છે? પૈસા કમા. ત્રીજું શું છે? પ્રેમ થવો. ચોથું શું છે? મોક્ષ. હવે ભગવાને આગળ કહ્યું કે હે મનુષ્ય, તારે જો સુખી થવું છે, ભયમુક્ત જીવવું છે, એક મિનિટ પછીની ચિંતા કરવી નથી, તો પહેલું ને છેલ્લું તું કર, બીજું ને ત્રીજું મારી પર છોડી દે. આપણે શું ધંધા ચાલુ કર્યા? આ બે હું કરું, આ બે તું કર, આ લોચા એમાં પડ્યા. તમે પેલા માઇકલ જેક્સન અને બધાને જોયા છે, કાળિયાઓ ગીતો ગાય યો યો, એ શું કહે છે? આ બે કરો, આ બે ના કરો. તમે સમજતા જ નથી, એ આમ કહે છે કે આ બે કરો, આ બે નહીં,
યસ નો, પણ આપણે બી બધા ફોટો પડાય, અયો હવા નીકળી જાય પાછળથી. હવે હું તમને ચારે ચારની સાચી વ્યાખ્યાઓ આટલા પુસ્તકો વાંચ્યા પછી જે સમજો તમને કહેવા આવ્યો છું. આપણો જન્મ સક્સેસ થવા થયો. સક્સેસ, સફળતા કોઈના બાપની જાગીર નથી સાહેબ. તમે ધારો તે કરી શકો નહીં, ધારો તે થવા મારે સાયકલ આવડે નહીં ને, ગમે એટલી બાપા પકડે ને પડી જ જાય, પણ એકવાર આવડી જાય ને સાહેબ પછી બે હાથ છૂટા રાખીને ચલાવો, પછી દાંત બી છૂટા થઈ જાય. ઓવર કોન્ફિડન્સ. ઈશ્વર અદ્ભુત આ દુનિયા બનાવી છે સાહેબ, મસ્ત બનાવી, જીવવા જેવી બનાવી. મન ભરીને જીવી લો, પણ કોઈ કહેતું નથી આ કરો ના કરો, ઢેકણું કરો પૂછડું કરો, ઓમ કરો તો ઓમ થશે ને ઓમ કરો તો ઓમ થશે. બધું સાલું બુદ્ધિનું ટ્રેનિંગ સ્કૂલમાં કેવું શીખવાડે ખબર. આ રૂમ બનાવવો હોય 100 માણસો 100 દિવસમાં બની જાય, 200 માણસો કેટલા દિવસમાં બને, 50 400 હોય તો, 800 1600 3200 1 લાખ હોય તો 1 મિનિટમાં બની જાય. આ સાલા આવું શીખવાડે આપણો, આમ કરો તો આમ થાય, આમ કરો તો અલા ના થાય તો થતું એમ થાય. ગોડા મત કર ભાઈ. હું હમણાં એક મોલમાં ગયો, મોટો મોલ હતો, VR મોલ સુરતમાં. તો એક સરસ છોકરી આમ સ્કર્ટ બટ પહેરીને બેલી, હાય સર. હું તો આ બેન કેમ છો. તો ત્યાં બોર્ડ મેલું, બાય વન ગેટ ટુ ફ્રી, એક ખરીદો બે મફત. મેં તો 2000ની નોટ આલી, મેં તો બેન બે પાછી હાલ. હું મારા બોસને પૂછીને આવું, ગઈ આવી જ નહીં પાછી. પછી કહીને કે સર આવું ના થાય. કેમ ના થાય, હું એકના પૈસા આલું, તું બે આલે, તું 1-2000 4000 પાછા ના આપે. ઉલ્લુ બનાવવાના ધંધા. આપણો પહેલો ધર્મ શું છે ખબર છે? હવે હું તમને, આપણે સમયની શું મર્યાદા છે ઘેર નથી જોઉં, ચાલુ રાખું ને. હા, મફતમાં તો કોઈ વાંધો નહીં, ચાલે, એવી મજા આવે સાલી. હમણાં બિચારા 100 રૂપિયા ટિકિટ, અલા ભાઈ તમે તો લૂંટો છો. પણ છે ને દારૂ પીવડાવવો હોય ને તો પેલા મફત વેચવો પડે. એટલે કીધું આપણે આ મફત વેચો. જિંદગીનો અસલી નશો ચડે ને સાહેબ તો ડુપ્લિકેટ નશાઓની કોઈ જરૂર નથી. સિગરેટ, મસાલા ને એનાથી ઉપરનો નશો હવે હું તમને કહેવા આવ્યો છું, વેચવા આવ્યો છું. આપણો પહેલો ધર્મ શું છે ખબર છે? ભગવાન પાસે કશું માગવું નહીં, કૌંસમાં એ આપશે પણ નહીં. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂર્તો બધા. પેલો તો ખાનદાન કહેવાય, ખુલ્લમ ખુલ્લા આપો બે, અને આપણે તો અંદર જઈને તારાથી કયો છોનું છે, નથી જ છાનું, સલા ચોર એને બધી ખબર છે. દીવો કરે ખબર છે, અમાર તો અખંડ દીવો ચાલે. આ દીવો કેમ કરીએ ખબર છે આપણને? તમે તને કોઈ ખબર દીવો કેમ કરીએ? આ બધા કરે આપણે કરીએ. સાહેબ બધું નીચે જાય છે, દીવાની જ્યોત ક્યાં જાય છે? ગુરુત્વાકર્ષણ નિયમ પ્રમાણે બધું નીચે જવું જોઈએ. દીવાની જ્યોત અને અગરબત્તીનો ધુમાડો જ ઉપર જાય ખબર છે કેમ? તો જ્યારે દીવો અગરબત્તી કરીએ ને ત્યારે વિચારવાનું છે કે હે ભગવાન, જીવનનું શ્રેષ્ઠ હોમવાનું છે, એટલે ઘી હોમવાનું છે, સળગી જવાનું છે, અજવાળું કરવાનું છે અને ઉપર જવાનું છે. હે, હવે કરવો જ નહીં. હવે તમે જ્યારે દીવો કરશો ને તાલીઓ સપનામાં આવશે. આ દીવો એટલે કરવાનો છે કે હે ઈશ્વર, મારા જીવનનું શ્રેષ્ઠ હોમીશ, સમાજમાં અજવાળું કરીશ, સળગી જઈશ અને તારી પાસે આવીશ. ખરેખર આપણા સ્મશાનો છે ને બજારની વચ્ચોવચ્ચ હોવા જોઈએ, ગામ બહાર ના હોવા જોઈએ. રોજ લાશો બળે ને તો ઠેકાણે લેકે જવાનું છે, આ તો સાલો ભૂલી જાય. આપણો પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં. પણ ઈશ્વર એટલે શું એ બી કોઈ શીખવાડતું નથી. સ્કૂલમાં પહેલા જ દિવસે સભાખંડમાં બેસાડે, પછી એક સ્ટેજ પર જાડી પાડી બેન ચડે, એની હાડીના ઠેકાણા ના હોય. ખરેખર સાચું કહું, આ શિક્ષકો અને શિક્ષિકાઓ છે ને હીરો હિરોઈન જેવા હોવા જોઈએ. 45 મિનિટ જોવા તો ગમવા જોઈએ. ફોદું વધી ગયું, નથી જાઓ તું બે જા, હવે બહુ થયું, રિટાયરમેન્ટ લઈ લો. આમ ઋત્વિક રોશન જેવો કે ટીના મુનિન જેવો હોય તો આમ ભણવાની મજા કેવી આવે. આમ કોઈ છોકરા બોલો લેક્ચર પાડે નહીં, ફૂલ હાજરી. પછી પેલી બેન સ્ટેજ પર આવીને, આ તો માઇક બહુ આજ સુધીનું સૌથી બેસ્ટ માઇક મને મળ્યું છે 800 સેમિનારમાંથી. રિયલ વખાણ નથી કરતો પણ એટલે મને બહુ મજા આવી, એન્જોય. નહીં તો ઓના ઠેકાણા ભાઈ કરકે લેવડી ટું થઈ જાય, ઉભા રહો ધેમું કરું.
આ પહેલા જ બોલથી સિક્સર ચાલુ છે, આપણને કશું જ ખબર નથી. અને સ્કૂલમાં પછી સ્ટેજ પર પેલી બહેન આવે માઇકના ઠેકાણા ને કે ચલો પ્રાર્થના આંખો બંધ, એટલે ખુલ્લી રાખી ના થાય, આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. આ આંખો મારવાની આદત નાનપણમાં પડે છે, મોટાથી નથી પડતી. આમ તમને ખબર જ નહીં ક્યારે આમ પડી ગઈ. આ બાબા રામદેવને થોડી વધારે પડી ગઈ બિચારાને, પણ પડી જાય બધાને. એને પ્રાર્થના વધારે કરી થોડી બિચારા, એની બેન થોડી કડક હશે. પછી આંખો બંધ કરાવે પછી કે ટટ્ટાર, અલા નસ ચડી જશે, શું ટટ્ટાર. આમ શાંતિથી ના થાય પ્રાર્થના, જેને જેમ બેવું ટેકો લઈને પગ પોલાકી પ્રાર્થના ના થાય. આમ પછી પ્રાર્થના શરૂ થાય, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. સાલું એક તો આ અંધારું હોય, બીજું પ્રાર્થનામાં અંધારું હોય, પેલો કે કાલ જવું જ નહીં, સ્કૂલે જ નહીં જવું, જે થવું હોય તાર. કાં તો હે જગત રાતા વિશ્વ વિધાતા, કયા ત્રાતા ને કયા વિધાતા, કૃમ ઉમે દેવ ને કેવું બધું, ગણપતિ વક્રતુંડ મહાકાયન શીખે, વક્ર સુન તુંડ સુન મહાકાય રોગ, હે દુંદાળા શીખે શું બોલે રોગ. આ ગણપતિ તમને ખબર છે આ બહુ મજાનો ભગવાન છે. એકચ્યુઅલી તમને કહું, આ ગણપતિની આપણે પૂજા કેમ કરીએ, ગણપતિ બહુ ખતરનાક માણસ હતો, ગુંડા ટાઈપનો માણસ હતો. એટલે બધાને ભુજમાં ભગવાન રહેવાય મહિનો અહીંયા આગળ, તો જેને તેને પકડીને દે ઠોકા ઠોક મારે જ જાય. તો આખા ભુજવાળા ભેગા થઈને શંકર પાર્વતીભાઈ કે આજે છોકરાને સમજાવો થોડું. તો ગણપતિ કે પેલા ભગવાને બોલાય કાર્તિકને ને ગણેશને, લાગે કેમ ધમાલ કરો છો, હવે ભગવાનના છોકરા એટલે બાપુ પછી બોસ જ ને, એમએલએ એમપીના છોકરા કોઈ ગોંઠ્યા રે, ગમે તે શું છે, એમને લાયસન્સ મળી જાય ને વગર માગ્યું. પછી ભગવાન કહેલા તમે મહિનો ફરી આવજો, હું અહીંયા શ્રાવણ મહિનો કરું, તમે ફરી આવો. તો કાર્તિક તો દોડ્યા પણ ગણપતિ તો હાઈવેજીનું ભર્યા, કોઈ બેહાડે નહીં આવા માણસો, કોણ બેહાડે, જીપમાં કોઈ લિફ્ટ બી ના હાલે. પછી ગણપતિને યાદ આવ્યું કે હે દુનિયાની પ્રદક્ષિણા કરો તો ઘેર જ જતા રહો, ઘેર જઈને અમને શંકર પાર્વતીની પ્રદક્ષિણા કરી. અને ત્યારે મહાદેવે કીધું કે દુનિયામાં પહેલી પૂજા બોસ તારી થશે, ત્યાંથી આપણે આની પૂજા કરી. આ સિમ્બોલ છે, એની આંખો છે જીવનમાં નાનું નાનું જુઓ, એનું નાક છે લાંબુ, નાની નાની ચીજો સૂંઘો, ધ્યાન રાખો, કાન મોટા રાખો, બધું સાંભળો, પેટ મોટું એટલે બધું પેટમાં રાખો. અલી એક વાત કહું, કહેને કોઈને કહેતી નહીં, એટલે તારા પેટમાં નહીં રહેતી, એના પેટમાં ક્યાંથી રહેશે. આ ગણપતિ, આ ખાલી એના વિશે ઢોલ નથી વગાડવાના, આ બહુ જોરદાર માણસ છે. પણ આપણે બધી વસ્તુને ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ. આપણા દેવી દેવતાઓ વિશે આખા પુસ્તક પર અંગ્રેજો આપણો બધો સત્યાનાશ કરીને ગયા છે, આપણો ઇતિહાસ, આપણા દેવી દેવતાઓ, આ પ્રસંગોનું મહત્ત્વ બધું ખલાસ કરીને ગયા. આજે સમાજમાં ફરીથી આને બેઠું કરવાની જરૂર છે, અને આપણે કરી રહ્યા છીએ. પણ આના પાછળ આપણો મોટિવ પ્યોરલી, આપણો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ, હું ચોક્કસ બધાને કહું છું. એ પ્રાર્થનાની વાત અને ઈશ્વર નથી. ખરેખર ઈશ્વર એટલે શું સમજાવવું જોઈએ, ઈશ્વર એટલે શું, નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી, એવો એક ઈશ્વર છે જેને ઇસ્લામમાં અલ્લાહ કહે. આ બધા એના સ્વરૂપ છે, પછી ત્યાં પહોંચવાનું છે. આ કોઈ સમજાવતું નથી, એટલે આખી જિંદગી આપણે જઈએ મંદિરમાં પણ જીવ જૂતામાં હોય કે એટલે ધ્યાન રાખજે. હું બી અહીંયા પેલા ભાઈ કે વાંય કાઢો, મેં તો લઈ જશે તો 5000 છે, મન કે ના નહીં લઈ જશે તો અમે લઈ આવશું, મેં તો 6 પડ્યા. ભગવાન એટલે શું, કોઈને સાહેબ ખબર નથી, બસ ભીખ માગો. ભગવાન કસાઈથી બી ખરાબ છે, રખેને માનતા કે તમારી કૃપા, તમારી દયા, તમારી માનતાઓ થી ખુશ થાય છે, તમારા ફૂલો ચડાવવાથી, અગરબત્તી કરવાથી ખુશ થાય, એ હસે છે કે આ સાલો મને ડફોળ સમજે. તમે જ્યારે ભગવાનના મંદિરમાં જાઓ છો ને, ત્યારે ભગવાન શું કહે છે ખબર છે, એ ભિખારી આવ્યો હમણાં માગશે. અને આપણે જઈએ ને તો બાપુ બહાર આવ્યા, અહીંયા હમણાં ભગવાને મને વોટ્સઅપ કર્યો ગયા અઠવાડિયે, અમારે રેગ્યુલર વાતચીત ચાલે, અમારા બ્રાહ્મણોને શું ડાયરેક્ટ કનેક્શન હોય. મને ભગવાન શું કહે, સાલા લોકોને એટલું તો કહે કે રોજ ભીખ માગવા આવો છો, કોઈ વાર મળવા તો આવો. ભગવાન બી કહે, સાહેબ આપણે ભગવાનને મળવું છે એવું નથી, ભગવાનને પણ તમને મળવું છે, પાત્રતા કેળવો. એ શોધે છે કે ક્યાં ગઈ મારી નોટ, જે ફરિયાદ ના કરે, જે બીમાર, સાહેબ બીમાર હો, તકલીફમાં હો, બરબાદ થઈ જાઓ, ના જશો એની જોડે, એ થૂકશે નહીં તમારી સામે, કામે લાગી જાઓ, નથી જેવું કામ જ એવું કરો, કર્મને વાદી કારસ્તે માફ અલે શું કદાચ, આ કરો.
આપણો પહેલો ધર્મ છે ભગવાન પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જેવું. ઈશ્વર તારો આભાર. સવારે પથારીમાંથી ઉઠીએ, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદા, કહી જુઓ એમાં શું બધાને ઉઠાડ્યા, આપણોને ઉઠાડ્યા, એમાં શું ઉડી કહો. સાહેબ જો તમને આંખ કાન આંખો આ સ્પેરપાર્ટ ઓકે આપ્યા ને તો દુનિયાના 5% લોકોમાં તમે છો. સો યુ આર સો લકી, સે થેન્ક યુ ટુ ગોડ કે તેમને બધું બરાબર આપ્યું. 5% લોકોને બધા સ્પેરપાર્ટ ઓકે છે. શું જોઈએ ભિખારીઓને આપણે? કોંકર કાપીને જ લઈ લેશે સાલા. અંબાજી દર્શન 20 લાખ લોકો માટે અંબાજી છે બનાસકાંઠા. જય માતાજી. મેં તું કાકા કેટલા વર્ષથી જાઓ? 20 વર્ષથી. ચલો ભાઈ માતાજી મળ્યા? ક્યો મળે હે? તમે તો જગ મારવા જાઓ છો. આગળ જે અઠવાડિયું ટૂંકું થયું એ આ અઠવાડિયું ખાવા મફત મળે એટલે જાય તો. આ આપણા ભગવાન 20 લાખ લોકો એક ટાઈમ અંબાજીમાં ટોયલેટ જાય ને તો માતાજી નાહી જાય માઉન્ટ આબુ. હું શ્રદ્ધા સાથે નથી એમ તો તમારા બધાથી ઈશ્વરમાં સૌથી વધુ શ્રદ્ધા ધરાવું છું, પણ આપણે જે આ ચાલુ કર્યું છે ને એ આપણે બંધ કરવું પડશે. ભગવાન પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવું કે તે મનુષ્ય જન્મ આપ્યો છે, તારો આભાર હવે ફોડી લઈશ. પણ આપણે નથી ફોડતા ને એટલે ફૂટી જઈએ. અને જેટલું માગશો જેટલી ફરિયાદો કરશો ને માઇનસમાં જશો. બીજો ધર્મ આપણો બીજો ધર્મ છે રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો લાગે? જસ્ટ રેઝ યોર હેન્ડ. આટલા લોકો જોડે એક સેલ્ફી લઈશું. જે લોકો નથી લાગતા એને 2 હાથથી સલામ કે તમે સાચું બોલ્યા. આપણા દેશની જો પથ્થર ઠોકાઈ ગયો ને સાહેબ, હું બહુ દેશી ભાષામાં બોલું, પથારી ફરી ગયો ને, તેનું કારણ કે ઓક્સિજન અને ગુરુત્વાકર્ષણથી પણ જબરજસ્ત તાકાત તમે જ્યારે મા બાપને પગે પડો છો ને ત્યારે ત્યાંથી પેદા થાય. અને આ તાકાત તમને દુનિયાની બધી બુરાઈઓથી બચાવે છે. ઠાકુર તૂટ સકતા હૈ લેકિન ઝુક નહીં સકતા. પાછો લાગે 12 મહિને તો કેવી રીતે પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય. સાહેબ જે મા બાપને ઝુકે છે ને દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે એને ઝુકાઈ શકે. સાહેબ આટલી તાકાત ત્યારે સલા જીવતા મા બાપને છોડી અને આપણે પથરાઓમાં ભગવાનને શોધીએ છીએ, કદી નહીં મળે સાહેબ. ભીખ માગે બી પૂરું નહીં થાય. આ ગીતાના શ્લોકો તમને દેશી ભાષામાં કહું છું, અમારી પાલનપુરી ભાષા. ભગવાન કદી જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત નથી, એટલે એને મા બાપનું સર્જન કર્યું અને મા બાપ દ્વારા આપણને પેદા કર્યા. તો આપણા ભગવાન કોણ? આપણા મા બાપ. લાગવું જ નહીં, પૈસા તો આલતા નહીં વાપરવા, બાઇક નહીં લઈ આવતા, ફોન નહીં લઈ આવતા, આઈફોન કેટલો સસ્તો થઈ ગયો. આ લોજિક છે છોકરાઓના મા બાપને. અને આજે તો અહીંયા 15-20-50 જણ પગે લાગે છે, પણ 5 વર્ષ પછી જો આમ ને આમ ચાલ્યું ને તો કે વાટ પગે લાગવાનું, નોન સેન્સ, વોટ ઇઝ ધીસ, નો વે, ડેડુ ડેડુ થઈ ગયું છે બાપરો. આવું મોમ મોમ શી કહો હતી? આપણે તો બાઈન બાપા, બા અને બાપા, બાનો પા ભાગ એટલે બાપા ને બા એટલે 100%. આ કોઈ ખબર જ નથી. મા બાપને પગે નથી લાગતા એટલે દુનિયામાં પગે લાગવું પડે છે. સાહેબ તમને એનાથી આગળનું કહું કે મા બાપને કેમ પગે લાગવાનું? આપણો બીજો ધર્મ છે, હિન્દુ હોય કોઈ બી જાતનો હોય. તમે એક વાક્ય સાંભળ્યું છે ભુજમાં, ફર્સ્ટ સાઇટ ઓફ લવ, પહેલી નજરનો પ્રેમ. આ બધું બરાબર હોય ને તો જ થાય. છોકરી સરસ હોય, છોકરો સરસ હોય તો જ પ્રેમ થાય. કોઈને લૂલી લંગડી કાળી છોકરી ગમે, મને તો આ કાણી ગમી ગઈ, પહેલી નજરે પ્રેમ થઈ ગયો. અથવા કોઈ સરસ બ્યુટીફુલ છોકરી હોય અને કોઈ છોકરાને લકવો માર્યો હોય, દોત બાર હોય, મને તો આ શું લંગડો છે. આવું થાય તો પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? હું તમને કહું સાહેબ, આ જે જોઈને થાય ને સેક્સ છે, અને સેક્સ ને પ્રેમને કંઈ લાગે વળગે નહીં સાહેબ. પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? હું તમને કહું, જ્યારે આપણે માના પેટમાં હોઈએ ને 9 મહિના જન્મ થાય પહેલાં, ત્યારે માને કે કોઈને ખબર નથી છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાંડો છે, ધોળો છે કે કાળો છે, બહેરો છે કે બોબડો છે, મોટો થઈને કેવો નીકળશે કે કેવી નીકળશે. અને મોઢું જોયા વગર આપણી માં આપણા માટે લંગોટ બાળોતી અને ગોદડીઓ બનાવે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય. એન્ડ ફોર ધેટ રીઝન વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. આપણે નથી લાગતા સાહેબ. જે મા બાપને નહીં ઝૂકે ને દુનિયામાં રોજ ઝૂકવાનો. સાહેબ આજે જ નક્કી કરો મા બાપને પગે લાગવું છે, જમીનથી 2 વેત અંધર ચાલશો એટલે પાવર આવી જશે.
કોઈને હાથ નહીં જોડો, ભગવાનને બી જોડવાની હિંમત નહીં થાય. હું સાહેબ નથી જોડતો. જીવતા ભગવાન મોકલ્યા છે બાપુ, એ બધે થોડો પહોંચે બાપુ, ગણપતિ બાપા એટલે બધાને ઘેર મા બાપ મોકલે, આપણે નથી લા. મેં કીધું ને લાગે તો પછી રિક્ષાને હેન્ડલ નહીં જેમ, કોઈ લોજિક નહીં. તમે બધા ચાહો છો કે ફરીથી બીજી વાર આ ભુજમાં હું કોઈ બીજા વિષય પર વક્તવ્ય આપવા આવું? તમે ચાહો છો? આઈ પ્રોમિસ યુ કે આઈ વિલ બી ધેર. પ્રોમિસ આપું છું કે આવીશ, પણ તમારે બી મને એક પ્રોમિસ કરવી પડશે. અહીં બેઠેલા તમામ લોકો આજે આપણે બે હાથ ઊંચા કરી મનોમન એવું નક્કી કરીએ, સોગંદ નથી ખાવા ગણપતિ બાપાના. મેં તો એક જ સોગંદ ખાધી કે એક બી સોગંદ હાચી નહીં ખાઉં, એવું નહીં, એવા બેવકૂફ નથી બનવું. શરાબી પિક્ચર અમિતાભ બચ્ચનનું મેં જોયું હતું 22 વખત, બધા ડાયલોગ આવડ્યો. તો અમિતાભ બચ્ચનની પ્રેમિકા હોય છે જયાપ્રદા, તો એની બર્થડે હોય છે, તો જયાપ્રદાને કહે છે કે મેરી બર્થડે તું આવોગી? હવે પેલી તવાયફ હોય છે એટલે એના બોસને પૂછવું પડે. એટલે કે મેં કોશિશ, મેં વાદા તો નહીં કરતી પણ મેં કોશિશ જરૂર કરૂંગી. ત્યારે અમિતાભ બચ્ચન કહે છે હા તું કોશિશ કરના, ક્યોંકિ વાદે અક્સર તૂટ જાતે હૈ, કોશિશ કામયાબ હો જાતી હૈ. આપણે બધા જ, જો તમે ચાહો છો કે આ ફ્રેન્ડ્સ ગ્રુપવાળા મને ફરીથી અહીંયા બોલાવે, મફત બહુ પૈસા થાય છે, આ બધું મફત નથી થતું. જબરજસ્ત ધન્યવાદ છે આખી ટીમને, એક જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ જે લોકોએ આ બધું આખું આયોજન કર્યું. અને કેટલી મહેનત હું જોઉં છું, કે હું જોઉં છું ત્યાં ત્યાં બધા છોકરાઓ જ્યારે ઘરમાં પોતાની બહેનનું કે દીકરા કોઈનું લગ્ન હોય, એટલું મહેનત, એટલું ટેન્શનથી આ બધું આયોજન, બિલકુલ કોઈ વ્યવસ્થા કાચી ન રહી જાય. હું બિલકુલ ઓબ્ઝર્વેશનવાળો માણસ છું કે બહુ બધી જગ્યાએ જોઉં છું, દુનિયા ફરું છું, પણ આટલું સુંદર આયોજન પબ્લિકલી કરવું એટલે હેટ્સ ઓફ, સેલ્યુટ છે સાહેબ તમને બધા. આપણે બધા જ બે હાથ ઊંચા કરી, ભાઈ કેમેરાવાળા સીન ઉતારી લેજો, આવો કદી નહીં મળે જિંદગીમાં. આપણે બે હાથ ઊંચા કરીને મનમાં નક્કી કરીએ કે આજથી આપણે મા બાપને પગે લાગીશું. મનમાં બે હાથ ઊંચા કરીએ છીએ આપણે બધા જ, જે લોકોને કમ્પલસરી નથી, જે લોકોને ખરેખર ફીલ થતું કે યસ ધીસ ઇઝ અવર મોરલ રિસ્પોન્સિબિલિટી, આપણો ધર્મ છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એ કોડના કોડ પૂરવા ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપે મને 5 કરોડ રૂપિયા ફી આપી એટલો હું ખુશ છું સાહેબ. આપણો ધર્મ છે બોસ, લાગી જુઓ, મંદિર મસ્જિદમાં જવાની જરૂર જ નથી ભાઈ. અને એની આંકતળી તમને ખબર છે, આપણે 9મા ધોરણમાં આવીએ એટલે સ્કૂલમાં એક પ્રતિજ્ઞાપત્ર લેવડાવે આપણને, ભારત મારો દેશ છે, લગ્ન કરવા પાકિસ્તાન જવાનું. સાલા આવી દે ભાઈ બહેનની ભાવના પેદા થાય, એમાં ઉલ્લુ બનાવે છે. સાચું શું છે? ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભ્રાતા છે, ભાઈ બહેન છે. ના બોલાય, હું તો બોલતો જ નહીં, પાપ લાગે બોસ. એટલે લોચો થઈ જાય યાર, કાં તો એમ કેવું જોઈએ એક બેને છોડીને, હવે એ કોણ પાછી ખબર ના હોય ખાલી. ખરેખર પ્રતિજ્ઞાપત્ર કયું સરકારે રાખવું જોઈએ નરેન્દ્રભાઈએ? ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત, આ રાખવું જોઈએ. જે થાય નહીં એ કરવાનું. તમે જુઓ, હું તમને તમને મજા આવે કે સ્કૂલમાં આપણે કેટલા ડફોર બનાવે. હું પછી માઇક પર આવી આપણે સ્કૂલમાં શનિવારની સભામાં ઊભા હોઈએ, ખબર છે? કસરત અઠવાડિયામાં એક જ દિવસ બોડી બની જાય, ખબર છે ને? એટલે તમારી જુઓ કેવી મસ્ત છે. શનિવારની સભામાં ઊભા રાખ્યા આપણને, પછી કે સાવધાન, એટલે સાવધાન જ છું, સાવધાન જ હોઈએ. પછી કે વિશ્રામ, પછી સાવધાન, એટલે તો હું પહેલાં નહોતો, પહેલાં હતો ને. આ આમ કરીને આમ કરવાનો મતલબ શું મને સમજાવો, શું મતલબ શું? પછી કે દાય મૂળ, પછી કે બાય મૂળ, એટલે હું સીધો ઊભો, તને તકલીફ છે કોઈ? પણ તમે ગુલામ હતા, તમારે ઓર્ડર લેતા શીખવાનું છે, ઓર્ડર આપતા શીખવાનું નથી. આ સાલા લઠ્ઠાઓ હજી પકડીને બેઠા છીએ. આ આ તમે લગ્નમાં સાવધાન વિશ્રામ કરો છો સુહાગ રાતે? કોઈ નહીં કરે, મારા મારી થાય તો કરો છો, ઇન્ટરવ્યૂ આપવા જાઓ તો કરો છો. અરે તમને જુઓ, સ્કૂલ કોલેજમાં કરાટે શીખવાડે, પેલો કોટ પહેરીને, ખબર છે, સફેદ કલરનો લેંઘો હોય, અહીંયા કોટ હોય, યા હું ઢે હું એવું બધું કરે. એટલે મારા મારી થાય એટલે કોટ પહેરવા જવાનું? ત્યાં તો પડે દેશી ભમાભમ, બધું ભૂલી જાય, કોટ બોટ ઘેર લેવા જાવ ત્યાં પડે. સાલા કામનું કશું શીખવાડતા જ નથી.
પોલીસ વાળાએ નથી કરતા સાવધાન વિજ્ઞાન બોલો. આપણો બીજો ધર્મ છે મા બાપને પગે લાગો. ત્રીજો ધર્મ, મારે 12મામાં ટકા નહીં આવે એટલે મેં બીએસસી ચાલુ કર્યું. બીએસસી કરતાં કરતાં હોટલમાં વેઇટરની નોકરી કરી. સાલું બહુ જ ગિલ્ટી ફીલ થવા માંડ્યું, ખાલી જિંદગી પતી ગઈ. તો કોલેજની કેન્ટીનમાં બેઠો હતો તો મારો એક દોસ્તાર મતલબ યાર આપણી તો પતી ગઈ, મને કે સિગરેટ પીઓ ટેન્શન દૂર, આપણે ચાલુ કરી. મને મસ્ત આવડ્યો પિતા, આમ બંગડીઓ નીકળે મસ્ત, કોઈને શીખવ્યું જ કહેજો. આપણે તો ચાલુ કરી, સાલું માથું ચડે પણ ટેન્શન ઉતરે નહીં. તો પેલો દોસ્તાર કે રાવલ ચાર પીવાની, બે હવારે ને બે હાજે. મેં કેમ, મને કે હવાર ચડે ને હોજે ઉતરે. ચાલી આપણે તો ચાર ચાલુ કરી. એક દિવસ સિગરેટ પીતો હતો ને અમારા ઓર્ગેનિક કેમિસ્ટ્રીના એક પ્રોફેસર ત્યાંથી નીકળ્યા કેન્ટીન પાસેથી. પેલો સાહેબ આવ્યા, કીધું આયા તો આયા, હવે સિગરેટ થોડી ફેંકી દેવાય રૂપિયાની. હું તો આમ પીતો હતો ને સાહેબ મારી બાજુ આવી ને મને તો કચકચા ને એક લાફો ખેંચી દીધો. પાછળ ચાર પાંચ છોકરીઓ આવતી હતી, આપણી તો ઇજ્જત નહીં. સબ કુછ કરને કા ઈગો હટ નહીં કરને કા, મેં માર્યો ધક્કો. સાહેબ પડ્યા નીચે, સાહેબ પડ્યા ને મેં તો સંજ્યા લોચો કર્યો, બધું કર્યું પણ આ માસ્તર ને ખોટો. પણ હવે માર્યો તો માર્યો, રિવર્સ તો થાય નહીં. ખરે પેલા હિન્દી પિક્ચરમાં તો હું ઊભો થઈ જાય, ટીંગ 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 બાજુ ઊભું થઈ જાય, જેવું હતું એવું થઈ જાય. સાલું જિંદગીમાં એવું થતું હોય કેવી મજા આવે, રિવાઇન થતું હોય. અમેરિકામાં એક ગોળી શોધાઈ કે તમે ખાઓ ને એટલે 5 વર્ષ નાના થઈ જાઓ. તે એક છોકરાએ એના પપ્પા મી ઘરડા હતા તો અમેરિકાથી અહીંયા મોકલી ભુજમાં. પછી પેલો છોકરો આવ્યો તો એરપોર્ટ પર એક જુવાન છોકરી આવીને એને ગળે ચોંટી પડી. અરે કોણ છો બેન? અલા તારી માં છું. કે શું? તો બાજુમાં બાબા ગાડી હતી કે આ કે તાર પપ્પા વધારે ગોળીઓ ખાઈ ગયા. કે આ બધું આવું થવાનું તમે જોજો, હવે બહુ ખતરનાક ટાઈમ આવવાનો છે. સાહેબને ધક્કો માર્યો, સાહેબ પડી ગયા ને હું કીધું મરી ગયા. હું સીધો ભાગ્યો ઘેર, ઘેરથી હોટલ પર. સવારે મને કસરત કરવાનો શોખ એટલે વ્યાયામશાળામાં હું કચરા પોતું કરવા જતો. અત્યારે મારા બે જીમ ચાલે છે પણ કચરા પોતું કરું એટલે કસરત મફત કરવા દે. કસરત કરીને પેલા સાહેબના ઘરે, સાહેબના ઘેર જઈને દરવાજો ખકડાયો. શું છે? હું સાહેબ સોરી, સારા ઘરનો છોકરો સુધરી જાય ને. મેં તું પણ છોકરીઓને દેખતા લાફો ના મારવો જોઈએ ને. તું છે જેવો આમ છે ઢાંકણું છે. માસ્તરે ચાલુ કરી કેસેટ. ભાઈ સાલો થાકે નહીં, તારા બાપા આમ છે ને તું બામણનો છોકરો ને રહી ગયો ને સાલા સિગરેટો પીએ છે ને. હું સાલું વિચારું સિગરેટ હું પીવું અને તકલીફમાં માસ્તર ને. સિગરેટ છૂટી ગઈ, બોલો આવા શિક્ષકોને પગે લાગવું જોઈએ કે નહીં? શિક્ષકોને પગે નહીં લાગવાનું, ગુરુઓને પગે નહીં લાગવાનું, પણ જે વ્યક્તિને તમારું જીવન બદલવામાં રસ છે આવા લોકોને પગે પડવું એ આપણો ત્રીજો ધર્મ છે. સાહેબ મને હજારો લાખો છોકરાઓ પગે લાગે છે, બહુ નમ્રતાથી કહું છું, પણ હું મારા એ પ્રોફેસરોને દંડવત પ્રણામ કરું છું બીકોઝ દે ચેન્જ માય લાઈફ. એક માણસ તમારા હૃદયને ટચ કરી જાય અને તમારું જીવન બદલાઈ જાય ને સાહેબ, આવા લોકોને પગે પડજો. દુનિયામાં કોઈને પગે નહીં પડવું પડે. પણ આ ગુરુ પરંપરા હતી જે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો જે બધું મરી ગયું, જે મારી યુનિવર્સિટીમાં હું આ લાવવાનો છું. પણ શિક્ષકો બી સાલા મસાલા ખાઈને ફરતા, તું ના હું ના આવા માસ્તરો તો મારો તો બૂમો ના પાડીએ ગયો. ખરેખર શિક્ષકોમાં એમાં બધી ભરતીમાં નક્કી કરી દેવું છે કે આ બધા વ્યસનો વાળા નોકરી રાખવાના જ નહીં. ગણપતિનું આયોજન થતું હોય મસાલા પાન મસાલા વાળા જોઈએ જ નહીં. આવું કરવું પડશે આપણે સમાજે, બહુ આકરા પગલાં લેવા પડે. જો સમાજમાં તમારે રોલ મોડલ બનવું હોય તો હું આજે બોલું ને સાહેબ એનથી ના, તમે મારા દીકરાને જુઓ ને ઋત્વિક રોશનને ભૂલી જાઓ. 6 પેક બિલકુલ, 26 વર્ષનો પણ એકદમ હેન્ડસમ. મારી દીકરી છે બામણની છોકરી છે, ઘોડેસવારી કરે તલવારબાજી કરે ઢીસુમ ઢીસુમ. તમારા લગ્ન થયા વિવાહ કે તલવારમાં ચાલજો ભાઈઓ. મૂળ વાત શું છે કે આપણો ત્રીજો ધર્મ છે શિક્ષકોને પગે લાગો. સાહેબ આ દુનિયાને માત્ર શિક્ષકો બચાવી શકશે, બાકી કોઈના બાપની તાકાત નથી. સો રિસ્પેક્ટ યોર ટીચર્સ. શિક્ષકોને ખૂબ માન આપો સાહેબ, જેવો હોય પણ શિક્ષકોનું ખૂબ રિસ્પેક્ટ કરો. ચોથો ધર્મ, આ બોડી કોનું? આપણું બાજુવાળાનું. આપણું આના પ્રત્યેનો ધર્મ શું? ખાઈ ખાઈને પાડા જેવા થવાનું. શ્વાસ ચડે છે, તું ચડી જવાનો જલ્દી, હવે ટિકિટ ફાટવા ઉપર છે તારી. મારા જીમમાં બધા કરોડપતિ લોકો આવે પીપળા જેવા હોય. સંજયભાઈ વજન તું તારવું છે. મેં કીધું મિસ્ત્રી પાસેથી રંધો મરાવ ચારે બાજુ, હવે કંઈ થાય નહીં તારું. સારો લગ્નમાં જાય ને આખી ડીશ ભર્યો, કઢી બી લે બાસુંદી બી લે છાસ બી પીએ આઈસ્ક્રીમ બી ખાય, પછી કે ગેસ થઈ ગયો. સાલા બાટલો થઈ જશે, ગેસ દીધું. દે ઠોક બાપાનું છે.
સાહેબ આપણો ચોથો ધર્મ છે યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. સાલા કોઈને મારી ના શકીએ, કોઈની માર તો ખાઈ શકીએ એવા તો થઈએ? કૂતરું પાછળ પડે તો એમ કેવું પડે કે લે કડી જા, અરે કૂતરું થાકી જાય એવા થવું પડે. જ્યારે સરદાર પટેલનું બાવલું નરેન્દ્રભાઈએ બનાવ્યું ને, ત્યારે દુનિયાનો સૌથી નંબર વન ખુશ હું થયો હતો કે યસ, લોખંડી પુરુષને બરાબર ટ્રીબ્યુટ આપ્યું કે સેલ્યુટ, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી પણ મોટું પુતળું બનાવ્યું. પણ સાથે સાથે સાલું દુઃખ પણ જોરદાર થયું કે આટલા જ રૂપિયામાં ગુજરાતની તમામ સ્કૂલ કોલેજોમાં એક ફ્રીમાં જીમ બનાવીને ને ઘેર ઘેર સરદાર પટેલો તૈયાર થાય સાહેબ. ઘેર ઘેર દરેક સ્કૂલમાં એક જીમ હોવું જોઈએ, એક લાઇબ્રેરી હોવી જોઈએ મફત. અહીં ભુજમાં પણ આ ફ્રેન્ડ્સ ગ્રુપને તમને આહ્વાન કરું છું કે ભુજમાં એક જીમ ને લાઇબ્રેરી ખોલો. પહેલાં 1,00,000 રૂપિયા મારા લખજો, પણ મફત ચાલુ કરો. આ સાચું કામ છે સેવાનું, કોઈ નથી કરતું. એમાં એવું છે ને, સાલા શું દેવાનંદના પિક્ચરો જોઈ ગયા છે કે ખબર નથી. અને માતાજીના ગરબામાં તમે જુઓ તો નાચો મારી બહેનો, આખી રાત સાલો કૂદે બોલો. અને પેલી મિલિટરીની દોડમાં જાય તો 1,000 મીટરમાં સાલો ત્યો કઈ માતાજીને, ખરેખર ત્યો આ બધી માતાજીને ત્યો રાખવી જોઈએ, બધા દોડી જાય બોલો. શરમ આવે છે સાલી કે આ વિવેકાનંદના દેશ 100 નચિકેતા હોય ને તો ભારત દેશ બદલી કાઢું, બિચારાને એક નચિકેતા નતો મળ્યો. સાહેબ પણ હું નસીબદાર છું, મને 700 નચિકેતા મળ્યા છે. આવા છોકરાઓ મને મળ્યા છે જે હાલ કામ કરે છે. ગુજરાત 5 વર્ષ પછી જોશે કે કેવો બદલાવ આવે, જબરજસ્ત બદલાવ આવવાનો. હું બહુ આશાવાદી માણસ છું. હું જરા હિંમત, એક ગામમાં વરસાદ નહોતો આવતો તો બધા વરસાદ આવે ને એમાં બધા ભેગા થયા પ્રાર્થના કરવા. તો એક નાનો છોકરો છત્રી લઈને ગયો તો પેલા મહારાજ કેટલા કેમ છત્રી લઈને આવ્યો, મને મારી પ્રાર્થના પર વિશ્વાસ છે કે વરસાદ આવશે. હું એ છોકરો છું. ભલે કોઈ ગમે તેમ કહેતું, ગુજરાત અને ગુજરાતની દેશ જોરદાર પ્રગતિ કરશે. કે અત્યારે આ દેશ પાસે જેટલા હોશિયાર યુવાનો છે ને એટલા ભૂતકાળમાં ક્યારેય નહોતા. ખાલી જરૂર છે એક દિશા આપવાની, ડિરેક્શન બતાવવાની કે યાર કસરત કરો, વાંચન કરો, મા બાપની સેવા કરો, શિક્ષકોને પગે લાગો. અને તમે જુઓ, પૈસો અને સેક્સ એ બાય પ્રોડક્ટ છે, મેઇન પ્રોડક્ટ છે જ નહીં. એ બાય પ્રોડક્ટ છે. દુનિયા કે જે મેઇન પ્રોડક્ટ છે એમાં જ લોચો છે, એટલે કોઈ મળતું નથી. અને મારા જેવા મર્સિડીઝમાં ફરે લુખાવ કૌંસમાં. હું તમારી ભાષામાં એટલે બોલું જેથી તમે મારી વાતને કનેક્ટ કરી શકો. જિંદગી અદ્ભુત છે સાહેબ, આશ્ચર્યથી ભરેલી છે. રોજ મજા કરો, ઈશ્વર રોજ મળવા આવે છે, આપણે ધક્કા મારીએ. કસરત કરો, ચોથો ધર્મ છે કસરત કરો. પાંચમો ધર્મ, ભગવાને આપણને 2 ડબ્બા આપ્યા છે, એક અહીંયા અને એક અહીંયા. જો હું અહીંયા આવ્યો ને તો જેટલા ઓળખતા હોય તો શું કહે, જોરદાર આવી ગયો. અને ઘણા જે ઓળખતા એ શું કહે, એટલે આ ટાલિયાન ક્યાંથી પકડીને લાયા, સૂટ બૂટ તો ખબર હતા. આવું બોલવા લોકો સૂટ પહેરીને આવે, અહીંયા માઇક હોય ને ભૂંગળું હોય, મારે તો થતું બધું પડી જાય. અને મારે તો સૂટ હોય તો મને તો ગભરામણ થાય. ક્યાંક જતા હોય ને, એક સરસ લગ્ન ના થયા હોય, એક સરસ છોકરી જતી હોય ને તો આ શું કહે, એટલે આ શું કહે, એ આની નાની રોજ લડાઈ ચાલે. આ કાચબો છે ને, આ સસલું છે. એટલી વાર્તા આવતી હતી ખબર છે, પરીક્ષામાં જાઓ, પેપર આપવા જાઓ, કશું આવડતું ના હોય, એટલે આ શું કહે, સોરી આ શું કહે, લોચો હે. એટલે આ શું કહે, તપાસ કરો બાજુમાં કોણ એલા. તરત જ આ ના પાડે, આ હા પાડે, આ હા પાડે, આ ના પાડે. સાહેબ એક વાત તમને કહું, સફળતાનું રહસ્ય, 3જા ધોરણથી ડાયરી લખું છું, 450 બાયોગ્રાફી વાંચી. સાહેબ જ્યારે બી જીવનમાં નિર્ણય લેવાનો આવે ને, ભણવાનો, સંબંધ જોડવાનો, સંબંધ તોડવાનો, કોઈ બી બાબતનો, તો કદી કોઈનું માનશો નહીં, ન મા બાપનું ન કોઈનું. હું જાહેરમાં કહું, પગે લાગવું જુદી વાત છે, રિસ્પેક્ટ કરવું જુદી વાત છે, પણ તમારું દિલ કે કરજો જીતી જશો. આ રહસ્ય ગમે તે થાય, હા તમને થોડા દિવસ એમ તો કે હે પથારી ફરી જશે, છ ફરી જતી. એવું શક્ય હોય છે જીવનના જંગમાં કે દેખાય સ્પષ્ટ હાર પણ પડદામાં જીત હોય છે, આપણને ખબર જ નથી. અમદાવાદમાં હું એક બુક સ્ટોર ચલાવું છું, તક્ષશિલા. મહિને 4,00,000 રૂપિયા નુકસાન કરીને ચલાવું, 3 વર્ષથી. આ કે ના કર, આ કે કર. આ રોજ કહેલા સંજય મરી જશે, આ કે છો હવે બ્રાહ્મણભાઈ હતું શું, માગવાવાળા જીવતા રહેજો, લિયા ઈસકા દિયા નહીં, માગે ઈસકા નખો જ જાય, એમાં શું છે. સાહેબ હમણાં ભગવાને એક જ બિઝનેસમાં એટલું આપ્યું કે 3 વર્ષનું બધું નુકસાન આપી દીધું, બોલો છે ને મજા.
આ જાદુ છે બસ. દિલ કે કરો, ખરાબમાં ખરાબ કામ કરવાનું ઈચ્છા થાય ને, અહીંથી થાય ને તો કરી નાખજો, જરાય ખોટું નથી. કેમ કે આ ઈશ્વરનો અવાજ છે, પણ આપણે કરતા નથી. વરસાદ આવે ને તો પલરજો, ઠંડીમાં કપડાં કાઢીને ફરજો, ઉનાળામાં કપડાં ફરજો સાહેબ. દિલ કે કરો, હે લોકો શું કહે છે, તેલ લેવા જાય, ભાડમાં જાય લોકો. સબસે બડા રોગ ક્યાં કહેંગે લોક, આમાં નામાં હે હે. બધા આપણાથી ડરે ને આપણે બધાથી ડરીએ, બધા ડરેલા જ હોય. તમારું દિલ કે કરજો. બોલા જેટલું કીધું, આ ધર્મ બધા આપણા હાથમાં, ભગવાનના, ભગવાનના. બીજી અવસ્થા, પૈસા કમાવા. હા એ કહી દેજો, સૌથી મહત્વની છે, એના માટે તો બધા લોચા પડી ગયા છે. ગીતામાં એક શ્લોક છે, કૃષ્ણ ભગવાને ગીતામાં લખ્યું છે, કુરાને શરીફમાં અલ્લાહે કીધું છે, બાઇબલમાં જીસસે કહ્યું છે, કર્મને વાધિકારસ્તે મા ફલેશુ કદાચ. તું કર્મ કર, મહેનત કરવી તારા હાથમાં છે, ફળ આપવું મારા હાથમાં છે. તું ઘઉં વાવશે, ઘઉં ઉગશે, બાજરી વાવશે, બાજરી ઉગશે, પણ એ ઉગવી કે ના ઉગવી મારા હાથમાં છે. બનાસકાંઠામાં લોકોએ 100-100 વીઘામાં દાડમ ને એરંડા વાયા હતા, ભગવાન એક જ ધડાકે વરસાદ લાવ્યો, બધું લઈ ગયા. બોલો આપણા હાથમાં કશું ખરું? આપણા હાથમાં શું છે? મહેનત છે. પરીક્ષામાં 94% લાવવા મહેનત આપણા હાથમાં છે, પણ સાહેબને એમની બૈરી જોડે ઝઘડો થયો હોય તો માર્ક ના બી આપે. એનાથી આપણે નિરાશ થવાની જરૂર નથી. 54% આવે તો બિલ્ડર બની જઈશું, લગ્ન ના થયા બાજપાઈ બની જઈશું, લગ્ન થઈને છૂટાછેડા થયા નરેન્દ્રભાઈ બની જઈશું. બધે ફાયદો જ જોવાનો. મૂળ વાત શું છે? મેરા હે સો જાવે નહીં, જો જાવે સો મેરા. પૈસા કમાવવા, મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. પણ એટલે કાકા ઉભા થયા, બધું ભગવાનના હાથમાં હોય તો હવે આપણે કોઈ કરવું જ નથી. અલા એમ નહીં, આ એમાં તો દાંત વાળા દેશનો, ભારતવાળાએ શું કર્યું? મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. બેટા સંતોષથી જીવો, બેટા ચાદર હોય એટલા પગ પોલા કરો, ચાદર હોય ને પગ પોલા કરે નહીં. હે બેટા, હે આપણે, હે અમેરિકાવાળાએ શું કીધું? સાલી મહેનત તો આપણા હાથમાં છે ને, ફળ ભલે. તો એમણે મહેનત મસ્ત કરી એટલે બધા પૈસા ક્યાં ગયા? અમેરિકા, જાપાન, ચાઇના, એ લોકો મહેનત કરે જબરજસ્ત, અને આપણે મહેનત આપણે કરવાની, ફળ ભગવાન આલે. અલા જંગલનો રાજા મોઢું ખુલ્લું રાખે, ધરણ મોઢામાં ના આવી જાય? એ તો દોડવું પડે, પકડવું પડે, મહેનત તો કરવી પડે. તમે જેવી મહેનત કરશો એ રીતે ફળ બંધાય છે, અને યોગ્ય સમય ઈશ્વર તમને આપે છે. એક હોટલમાં 400 રૂપિયામાં હું વેઇટરની નોકરી કરતો હતો સાહેબ, બહુ મહત્વની વાત કહું. 400 રૂપિયામાં મેં 4,000 રૂપિયા હું કામ કરતો હતો 3 વર્ષ સુધી. મારી ડ્યુટી 8 કલાકની, હું 14 કલાક ત્યાં કામ કરતો હતો, કે મારે બીજું કંઈ કામ નહોતું. મારું ઘર બહુ નાનું હતું, મેં તો હોટલ મળીએ થોડું ફ્રી રહેવા જ મળે, થોડું કામ વધારે કરશું. 400 રૂપિયામાં 4,000નું કામ કરો તો 3600 રૂપિયા ભગવાનના ત્યાં બેલેન્સ જમા થાય કે ના થાય? તો 3 વર્ષના કેટલા થાય? તો આજે 30 વર્ષે મારી હોટલો હોય કે ના હોય, તું જખ મારીને બનાવે, તું જાય ક્યાં? આ તાકાત હોવી જોઈએ આપણા, આપણા નથી હોતું. મહેનત કરો સાહેબ જબરજસ્ત, ભલે તમારો શેઠિયો તમને બદલો ના આપે. 20,000ની નોકરી કરો ને 2,00,000નું કામ કરજો સાહેબ, કદી બેકાર નહીં જાય. મેં કેટલું કર્યું એને કોઈ કર્યું જ ના. પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય એવું થાય, આ જાદુ છે. મંદિર જતા ને કૂતરું ભમ દઈને બટકું ભરી જાય, આપણે ક્યાં બટકું ભરવા ગયા હતા? આ બધું જાદુ છે. મહેનત કરો સાહેબ, તમે જે કરશો એનો બદલો ઈશ્વર જરૂર આપશે. પણ મારી એક જ ટેગલાઈન છે કે જે કરો તે બેસ્ટ કરો. સાહેબ સવારે ઉઠીએ ને પથારીમાંથી, ચાદર રજાઈ બરાબર પાથરી મૂકીને, ઓસિકું બરાબર મૂકીને ઉઠવાનું, નાવા બેસીએ મસ્ત નાવાનું, ભલે એક ડોલ પાણી હોય. તૈયાર થઈએ, બીજાને બતાવવા તૈયાર નહીં થવાનું. મને ગમે છે, ઈશ્વરે આ મને મંદિર મસ્ત આપ્યું છે, હું આને મસ્ત રાખીશ, તો સરસ તૈયાર થવાનું. જમવા બેસો મસ્ત જમવાનું, ભલે ડાઇનિંગ ટેબલ ના હોય તો નીચે બેસવાનું, ખિસ્સામાંથી રૂમાલ મૂકવાનો, થાળી ભલે ગોળ ગોળ ફરે. ગરીબ હોય તો હારા વાસણ ના હોય, મારે જેવું હોય, મારા ઘરે એક થાળી હતી, થાળી ગોળ ગોળ ફરે જ જાય, પકડી રાખવી પડે પછી. જે કરો તે બેસ્ટ કરો. નોકરી જાઓ, જે તમારા કલાકો એનાથી 2 કલાક વધારે કામ કરો, વધારે મહેનત. ભલે આજુબાજુવાળા ના પડતા, એ શું કરવા કરે છે, આપણે હસવાનું મનમાં કે પેલા સીસીટીવી કેમેરા ચાલુ જ છે બોસ, અમે ઘેર જઈને પોનના ગલ્લે જ ઊભા રહેવાનું, અહીંયા થોડું કામ કરો. સાહેબ મેં એવા લોકો જોયા છે કે શિક્ષકોની નોકરીઓ કરતા હતા, આજે એમની પોતાની સ્કૂલો બની ગઈ, કેમ કે લોકો બેસ્ટ કામ કરતા હતા. આ આપણને ખબર જ નહીં. જે કરો તે બેસ્ટ કરો. હું તો એટલે સુધી કહું છું, મારા મારી કરવાની નહીં કદી,
થાય ને તો હાથ જોડવાના, પગે પડવાનું કે છોડી દે, અને પછી બી થાય ને તો પહેલો મુક્કો આપણે જ મારવાનો, ત્યાં જ બેસ્ટ કરવાનું, બધું બેસ્ટ. મારું પિક્ચર જોવા જાઓ વિટામિન સી, સિસોટી માતા ના આવડે જવાનું જ નહીં. આ શું મોરારી બાપુની કથાની જેમ હું જોવાનું? આમ જાઓ તો આજુબાજુ લાગવું જોઈએ કે માણસો ભુજમાંથી આવ્યા છે. જે કરો તે બેસ્ટ કરો. સ્કૂલ જાઓ ભણવા જ જવાનું, નથી જવું રખડવા જ જવું, પણ જે કરો તે બેસ્ટ કરો. એટલે તમે દિવસની બધી જ પ્રક્રિયાઓ જેવી બેસ્ટ કરતા જશો ને, છેલ્લે તમે બેસ્ટ જગ્યાએ પહોંચી જશો. તમારી ઘેર કચરા પૂતું કરવા જો ના પહોંચો તો આ જાદુ છે, આ સીધો નિયમ છે સાહેબ. જે કરો, રખડવા જાઓ રખડવાનું, સિગરેટ પીઓ રોડ ઉપર ઉભા રહીને પીવાની, છોડવી છે પણ છૂટતી નથી, નથી છોડવી, પકડી રાખ. ખલા બાયલાક સિગરેટ નથી છોડી, એ આપણા માટે કે આપણે એના માટે? કેટલી વાર સાલા ભગવાનની રેખાઓ ભૂસે હો, તે હારી આલીને દેખ. તમને ખબર છે, તમે પાન મસાલા ગુટકા ખાઓ છો ને, એ તમે ભગવાનને ગાળો બોલો છો. તમે ભગવાનને શું કહો છો ખબર છે? તે મને મસ્ત આલ્યું ને, દેખ કેવું બગાડીને પાછું આલ્યું. દુકાન બંધ થઈ જશે, હે પાણીપુરી ના ખાઈ ગયા મસાલાવાળા તો. પૈસા કમાવા, મહેનત આપણા હાથમાં, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. બહુ લાંબો વિષય છે, બહુ બધા દ્રષ્ટાંતો આપી શકાય, પણ સાહેબ સાહસ કરો, રિસ્ક કરો. શેરબજાર સત્તા બજારમાં નહીં હો, દેખીતું સાહસ. ભગવાને આજ સુધી સાહસ કરેલો એક પણ માણસ નિષ્ફળ જતા મેં જોયો નથી સાહેબ. ખૂબ તમને ભલે દેખાય નહીં, તમને એમ થાય કે કાલે આ કરી નાખો, કરી નાખજો સાહેબ, પણ ડરશો નહીં. ગાડી ઓવરટેક કરું કે ના કરું તો ઠોકાઈ જશે, કરવી જ છે. છો ચોકડીઓ ઉતરી જાય, બાપુ ખેંચી તો ખેંચી. હવે દુશ્મની કરવાની નહીં, પણ કરી તો કરી જાણવાની. પછી દેખ દોસ્તો, એમ નહીં, તોડી લે જે તોડવું હોય, ચાલ તું કે ત્યાં આવી જવું. તું મારા ઇલાકામાં, હું તારા ઇલાકામાં. સાલા મોત તો કાલ આવતું, તો આજ આવે. બીજા નંબરનું નામ લખેલું ત્યો જ રહેવાનું, ઉપર હોય કે નીચે હોય, તને નહીં છોડું સાલા, યાદ રાખજે. જે કરો તે બેસ્ટ કરો સાહેબ. પૈસા કમાવા બહુ સહેલા છે સાહેબ, ખાલી હિંમત કરો. નવું નવું વિચારો, નવા નવા બિઝનેસ વિચારો, નવી નવી ચીજો વિચારો. તમારે ત્યાં કચ્છમાં તો કેટલી જમીનો સસ્તી. સાહસ કરો સાહેબ. જે સાહસ કરે છે ને, ઈશ્વર એનો હાથ પકડી લે. ત્રીજી અવસ્થા, પ્રેમ થવો, લગ્ન થવા. થોડી ગંભીર અવસ્થા છે. એમાં તો આખા દેશની પથારી ફરી ગઈ. મેં ના કીધું સાહેબ મરી જવું, કેમ પેલી મન ના પાડી? આ ત્રીજી અવસ્થા વિશે શું કહ્યું છે ખબર છે? આ છોકરીઓનો ફિક્સ ડાયલોગ, હું જ્યાં જઉં ત્યાં હાજર. નવરો છે સાલો, એને કામ ધંધો નથી. પછી આ હોધ્યો નહીં જડે જે આ નવરો છે. પિક્ચરો જોઈ જોઈને પ્રેમ કરતા શીખીએ છીએ. અને આ દેશમાં જે થર્ડ ક્લાસ હિન્દી પિક્ચરો બને છે, 70% સાલી પિક્ચર શરૂ થાય, છોકરી જતી હોય, છોકરો જતો હોય, ઘંટડીઓ વાગવા મળે, પ્રેમ થઈ જાય. બાઇક પર છોકરી લુખો હોય, પણ સાલા ભાઈ 25 લાખનું બાઇક હોય, છોકરી પાછળ બાઇક લઈને પર્વતો ને નદીઓ, સાલા એવા સીન આવે. આપણે તો ભુજની ભેંસો અથડાય ગાયો, કોઈ આવે નહીં કદી. બગીચામાં જાય, હીરો હિરોઈન ગીતો ગાવાનું ચાલુ, ઝાડ પાછળ જાય, ગીતો ગાવાનું ચાલુ. બોસ, હું ને મારી વાઈફ 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. બોલો સાલું કોક આવે? મારી વાઈફને પૂછ્યું, તને આ મને કે મને નહીં આવતું. પાછો છોકરો ગીતો ગાય, પર્વતો સે આજ મેં ટકરા ગયા. હલા ભાઈ જોઈને હેડીએ શું કરવા અથડાઈએ આપણે? કોઈ જરૂર છે? અને પેલા જૂના જમાનાની સફેદ દાઢીઓ વાળા તો હજી પેલા ગીતો, સુહાની ચાંદની રાતે હમે સોને, ખાટલા મોકણ પડ્યા હશે, તપાસ કર. તું નહીં તો ઢેકડા હોતા ને પૂછડા હોતા ને શું થાય એમ, શું થાય? આ કવિઓ અને શાયરો તો પ્રેમનો સત્યાનાશ કરી નાખ્યો. સાલા લૈલા મજનુ સીધી ફરિયાદ, રોમિયો જુલિયટના પ્રેમો ભણાવે, પણ રાધાનો, મીરાનો અને રૂકમણીનો પ્રેમ કદી ભણાયો નથી સાલો. આ સૌથી મોટી તકલીફ. તાજમહેલ જોવા જાય, દ્વારકાની તાજમહેલ જોવા કોઈ જતું નથી. આપણો ઇતિહાસ ખલાસ કરી. પ્રેમ છે શું સાહેબ? પ્રાર્થનાથી પણ ઉપરનો શબ્દ છે. પ્રાર્થના પછી આવે, પ્રેમ પહેલાં આવે. 4 દીકરીઓનો બાપ છું, 2 મારી ને 2 મારા ભાઈની. દીકરીઓને કીધું, પ્રેમ તમે કરજો, લગ્ન હું કરાવીશ. કેમ? 2નું રહે ને.
એને એમ થાય અમે કોક કર્યું, મને એમ થાય મેં કોક કર્યું. આપણે તો બાળકોને પ્રેમ બી નથી કરવા દેતા. તમને આના માટે મોકલ્યા છે, તે કોઈ નહીં કર્યું એને નહીં કરવાનું. પ્રેમ એટલે શું? આ બાળકોને સાહેબ સાચું કહું, ગણિત વિજ્ઞાન ભૂગોળની જેમ પાંચમા ધોરણથી પ્રેમ વિશેની ચોપડી હોવી જોઈએ, એક વિષય હોવો જોઈએ પ્રેમ. સાતમા આઠમા એની ચોપડી હોવી જોઈએ સ્પેશિયલ. અને બારમા ધોરણમાં ઓશોનું એક પુસ્તક છે, સંભોગથી સમાધિ સુધી. સાહેબ જે મા બાપ દીકરા દીકરીને પ્રેમ કરતા હોય ને, ચોપડી વંચાઈ દેજો, બધા ધુમાડા નીકળી જશે. આ પ્રેમ છે શું? ઇન્ટરવેલ સુધીમાં પ્રેમ થઈ જાય છોકરા છોકરીને, બે ચાર ગીતો ગવાઈ જાય. ઇન્ટરવેલ પહેલાં પહેલાં છોકરી ઘરમાંથી ચપ્પલ લઈને છોકરાને વીરુને મળવા જતી હોય, અને ઘરમાં અવાજ થાય ને એના પપ્પા પકડે, કહાં જા રહી હો, મુજે જાને દો. નહીં, ઇન્ટરવેલ. આપણે બધા પોપકોર્ન ખાતા ખાતા હવે શું થશે, ઘણા તો કાનમાં જતા રહે પોપકોર્ન, અહીંયા ચોટી જાય. ઇન્ટરવેલ પછી છોકરીના પપ્પા છોકરીને લઈને અમેરિકા, છોકરાને ખબર પડે લુખાને કે પેલી ગઈ એટલે એ બી અમેરિકા. સાલા નરેન્દ્રબીન વિઝા ના મળે, અમને ઓન એરાઇવલ મળી જાય. તો અમેરિકામાં પાછા ભેગા થાય, ત્યાં સેટિંગ થાય, ત્યાં પ્રેમ થાય. અને રાત્રે છોકરીના ઘરમાં છોકરો પાછો, કોઈ પણ છોકરાઓ પ્રેમમાં પડો ને તો પાઇપ પર ચડતા શીખી જજો. છોકરીના બેડરૂમમાં પાછળ એક પાઇપ હોય, નિકોની હોય, ચઢે છોકરો મોઢામાં ગુલાબ લઈને, જેવો બારીમાંથી કૂદવા જાય ને એક પોટ ગોઠવેલો, પોટ ફૂટે, ફિક્સ સીન હોય બધું. અને પોટ ફૂટે અને છોકરીના પપ્પા, બેટા અવાજ આ રહી હે, નહીં ડેડી ટીવી ચાલુ હે, ધડામની લાત મારે. તો વીરુ અંદર ઉભો હોય, હીરો નામ હોય વીરુ, નલાયક વીરુ યહાં ભી આ ગયા. છોકરીના પપ્પા એટલે ગુંડા તો રાખતા જ હોય, એ બી સાઉથના જ હોય બધા. છોકરાને ઉઠાવે ને લઈ જાય જંગલમાં, અને વીરુની જે ધુલાઈ કરે, બે ભીબા ભીબ, 20-25 જણા બધા મૂછોવાળા જોયો, ક્લીન સેવ, ગુંડાઓ નોટ એલાઉડ. અને પછી વીરુ ઊંધો પડ્યો હોય, આખો ભાગી ગયો હોય બધા હડકા, અને છોકરીના પપ્પાનો આમ પગ હોય, નલાયક મેરી બેટી સે શાદી કરેગા, હા પાછો જપે નહીં હો, આટલી હું તો કહું લઈ જા ભુજ, હામે નહીં જોઉં કોઈ દાડો, તું નહીં તો ઓર સહી, ઓર નહીં તો ઓર સહી. એવામાં છોકરીને ઘરમાં આમ આમ થાય, એને ઝાટકા આવે, મારા પપ્પા વીરુને મારે છે. અને છોકરી ઘરમાંથી દોડે સ્લો મોસમમાં, એને ખબર જ હોય કયો મારતા હોય. પછી વીરુ મુજે લે જાઓ, અને ભાઈ વીરુને માતાજી આવે, ખતરનાક માતાજી આવે, અને વીરુ બધાને મારી નાખે. હો ભાઈ બધા મરી જાય, છોકરાને છોકરીનો હાથ આમ ભેગો થાય, ધ એન્ડ. એટલે આપણે અલા આમ તો થઈ ગયા, પણ પછી શું? ઘરમાં ગેસના બાટલા લાવવા પડે, સીધું સામાન લાવવું પડે, ચાદરો લાવવી પડે, ઘરના હપ્તા ભરવા પડે. સાલા આ તો બતાવતા જ નહીં, બધું હારું હારું બતાવે. ધીસ ઇઝ નોટ લવ. તમારે, તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને જીવનસાથી નક્કી કરવાનો અધિકાર નથી, ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર પણ નથી. સો ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. બોડી બનાવો, કસરત કરો, મા બાપની સેવા કરો, અને પ્રેમ કરજો. પણ લગ્ન કરવા પ્રેમ કરતા નહીં, પ્રેમ કરવા પ્રેમ કરજો. કે જ્યારે પ્રેમને સેક્સ અને લગ્ન સાથે જોડો ને, એટલે ત્રણે ત્રણ શબ્દોનો સત્યાનાશ થઈ જાય. મારી પાસે આવેલા 150 કેસમાંથી 80 છોકરીઓના આ જ પ્રોબ્લેમ, કે અમે પ્રેમ કર્યો, અમારા ફોટા એની પાસે છે, એનો દુરુપયોગ કરશે, મા બાપથી સંતાડી સંતાડીને આ બધું થાય, ને છોકરાઓ બધું આવું કરવાના છે. આ વાત અત્યારે બહુ ચેતવવાની જરૂર છે કે આપણી જે આ અવસ્થા છે એ ઈશ્વરના હાથમાં છે, આપણે ટાઈમ બગાડવા જેવો નથી. અમારી કોલેજમાંથી પ્રવાસ થતા હતા, તો કોલેજના ગેટ પર બસ ઉભેલી, બધા બસમાં ચડી ગયા, તો કે સંજય રાવલને બોલાવો, એ બધા આર્ટસ વાળા, તો હું ભણું સાયન્સમાં. તો કે કેમ? તો કે સંજીવ હસાવશે બધા, આપણે એક જ ધંધો કર્યો, લોકોને ખુશ રાખવાનો, ગરીબ બ્રાહ્મણ કરે શું, હસાઈએ તો ભગવાન આપણને હસતા રાખે. બધા બસમાં ચડી ગયા, હું બસમાં ચડવા ગયો ને, એક છોકરી આર્ટસની, એકદમ બ્યુટીફુલ છોકરીઓ, સરસ છોકરી હતી, બસમાં ચડવા ગઈ ને હું બસમાં ચડવા ગયો, મારો હાથ એને આમ ઘસાયો, મને ખાલી આવી મજાઓ આવે, સ્પર્શનો આનંદ છે. આ બી એમાં કંઈ ખોટું નથી ભાઈ, થોડા કોટા લાગે એમ કહું, કોટા લાગે એવું કહું, મજા એમ જ કહું ને ભાઈ, આપણે સાચું બોલવાનું ભાઈ, જેને જે લાગુ. ગણપતિ બાબા છો પાછળ લાત મારતા,
ગણપતિ બાપાએ કીધું બરાબર બેટિંગ કરીને જઈને કે સાલા છોડીસ ને ઈથી ફેંકી સીધો અમદાવાદ. મસ્ત મૂર્તિ લાયા છો જેને પાસ કરીને ધન્યવાદ છે. બહુ સરસ ભાવ વાળી મૂર્તિ. બસમાં ચડ્યા, પેલી છોકરી જેવો આચર દેખતો નથી, માપમાં રહેજે. હવે અમો શું માપ, હવે હવે અડી ગયો તો અડી ગયો. મેં તું સોરી. શું સોરી? શું ક્યાંથી હેડ્યા આવે છે ને, ચપ ચપ કરવા. પણ અતિ સરસો. બસમાં ગયા, ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ, ભારત મારો દેશ છે. જોડે કરંટ આવે ને, જોડે બેસે. આ ભાઈ બહેનની ભાવના કેવી ડેવલપ થઈ ખબર છે? મોરારી બાપુની કથામાં ભાઈઓ આ બાજુ ને ભાઈઓ આ બાજુ, ત્યાંય ભરોસો નહીં. બોલો, આપણે આ બધું ડેવલપ કર્યું. અહીં તો સારું છે, ભુજમાં બધા હાથે બેઠા છે, તો અમે એકબીજાને કોની તો મરાય જુઓ. અને પેલું તો હે એમાં કંઈક બધું ઊંધું થઈ જાય, કોકના બૈરાને કોકનો વર ઈશારો કરતો ને કોક ઊંધું સમજે, આવું થાય બધું. એને કદાચ જોડે બેસવું તરત આમ કરવા થાય. આખા રસ્તે મેં જોક્સ કીધા, સાઈડીઓ કીધા, બધા હશે, પણ પેલી છોકરી તો પણ અતિ સરસ હો સાહેબ, આમ ઓનેસ્ટલી કહું છું એમ. અને મારું ધ્યાન સાલું રહી રહીને ત્યાં જ જાય. તમે તમે જુઓ, તમારો એક દાંત પડી જાય ને, તમારી જીભ ત્યાં જ જશે. એક વાર ચેક કર્યો તો થોડી વાર થાય ને, એમ હાલું મારું ધ્યાન ત્યાં જ જાય. અને એની સામે જોઉં ને એટલે બધી છોકરી, આખા દિવસની વાત નથી કરતો. તારંગા ગયા, પાછા આવ્યા, પાછા આવીને પાલનપુર ઉતર્યા, પણ બાપુ હિંમત આરે. પેલી છોકરી ઊભી રહી, મેં તું ઊભી રહે, શું છે તારે? આમ વળગે, તમે જુઓ કૂતરાને જેમ વળગે. એટલે મેં તું, તું તો જેના જોડે લગ્ન કરશે એનું જીવન ધન્ય થઈ જશે, તારી ચિંતા કર, મારી ના કર. જા તેલ લેવા. એ આમ ગઈ, હું આમ ગયો. થોડો હેડ્યો ને, પણ દિલ હે કે માનતા નહીં. એટલે મેં કીધું કે સંજયા એક કામ કર, હનુમાન ચાલીસા બોલીને પાછો ફર, અને ઊભી હોય તો આપણી. હું તો હનુમાન ચાલીસા બોલીને જેવો ફરે ને તો પેલી તો હતી જ નહીં પાછળ જતી. આપણે ખરા આવા તોડકા કરતા હોય કે આમ થાય તો આપણી નહીં. હું તો ઘેર ગયો ને, ઘરે મારા બાપા બહાર જ બેઠેલા. મારા બાપાનો એક જ નિયમ, 7 વાગે એટલે ઘેર આવી જવાનું. મને કે સાલા બળદિયા ખૂટે આવે ને તું ક્યાં જાય? ક્યાં ગયો તો? મેં તું પ્રવાસ. જ્યાં ત્યાં હેડ્યો જાય છે? મેં તું મફત લઈ ગયા. હા તો બરાબર. મને કે તારી સગાઈ કરી નાખી. સલમાન ખાન કી સગાઈ બતાવ્યા બી નહીં. મેં તું ક્યાં કરી? હુઈજા છાના માનો ઉપર જઈને. ક્યાં કરી વાળા? બાપુ આપણે તો ચૂપચાપ ઉપર જઈને હુઈ જવાનું, બોલવાનું. કેમ? મારા બાપાએ મને જે સ્વતંત્રતા આપી, મા બાપ જે નથી આપતા છોકરાઓને. મેળામાં જાય ને છોકરાને લઈને, છોકરું કે પપ્પા મારે ચકડોળમાં બેવું, હે એમાં ના બે, ચકડીમાં બેસ, ચક્કર આવે. સારું એડો. એટલે તમને ચક્કર આવે એમ નહીં આવતા. કપડાં લેવા જાય, પપ્પા કાળો બુસટ લઈ આપો, હે ગુંડા પહેરે, ધોળો લઈ લે. સારું એડો. સલાહ કશું કરવા દે નહીં, પછી કે છોકરા કોઈ કરતા જ નહીં. એટલે તમે કરવા ક્યાં દો છો? તમારું નામ પાડવાનો તમને અધિકાર ખરો? તમારા ભગવાન નક્કી કરવાનો તમને અધિકાર કરી? મારા બાપા કે ખોડિયારમાં, એટલે આપણે બી પતી ગઈ. માતાજી બદલો, ખાઈ જશે માતાજી તને. જો માતાજી તો રાહ જોઈને જ ઊભી છે. આમ સાલા શું, તમે જુઓ આપણો સત્યાનાશ કરી નાખે. બૌદ્ધિક, આધ્યાત્મિક, આર્થિક, શારીરિક બધું પટાઈ દીધું. ઉપર જઈને ઊંઘી ગયો. ઊંઘ આવે બાબુ? આખી રાત પદ્મિની કોલ્હાપુરી ને રતિ અગ્નિહોત્રી ને બધી સપનામાં આવી, પણ શું થાય? સવારે મારા ભાભીને કીધું છોકરી જોવા તો લઈ જાઓ, તો એક જણના ઘરે લઈ ગયા. મારી પાસે એક જ જોડી કપડાં હતા, પીળું પેન્ટ ને કાળું શર્ટ. જાણ ટેક્સી આવી અને સાયકલ, પેલી લેડીઝ સાયકલ હતી, ટ્રીન ટ્રીન ઓઇલ બોઇલ ઘસીને અમે તે ગયા. તો સાલો અંદર એક બંગલો મોટો, સાલો બાર ફિયાટ કાર, નવી નક્કોર 528 નંબરની. આપણા પાસે તો સાયકલ. અંદર ઘરમાં ગયો તો ગુલાબનો બગીચો અને સાલો દેશી ગુલાબ મગમગે. અંદર ગયા તો એલ શેપના સોફા. આપણે તો એક પલંગ હતો, ચૂરચૂર ચૂરચૂર અવાજ આવ્યો ઘરમાં. હું તો આમ બેઠો સોફામાં, પછી સામેથી બહારનું ખુલ્યું, ટાડર ટાડર કરતું. પેલી તારંગાવાળી આવી પાણી લઈને. અલા મેં કીધું આ અહીંયા ક્યાંથી આવી? પાણી આપ્યું, હું તો પી. પછી હસ્યો કે કેમ છે? મેં કીધું મચા. મેં કીધું આને કોઈ કહેવું નથી, ખેલ બગાડશે ખાલી બધો. પછી કે કેમ આવ્યા છો? મેં કીધું મારી સગાઈ કરી, મારે સગાઈ કરી છોકરી જોયા. મને કે મારા જોડે જ કરી છે આ બેઠી, પહેલો નંબર બેઠી ને. સાહેબ 29 વર્ષથી હજી બદલી નથી આપણે.
કીધું ભાઈ બરાબર છે. એક રાજા ભુજ ગામમાં જોવા નીકળ્યો તો ભુજોડી પેલા ગઢથી મારીને પાણીની ટાંકી ડોમ બધે આમ ગોલ દોરેલું અને વચ્ચોવચ્ચ તીર. ખબર છે આપણે મેળામાં જઈએ તો એરો મારીએ તો ઇનામ મળે, એક નાનું હોય પછી બીજું હોય ત્રીજું હોય ચોથું હોય એમ વચ્ચોવચ્ચ મારો તો ઇનામ મળે, મારે તો સાલું બહાર જ જાય. તો રાજાએ પૂછ્યું કે કોને કર્યું? તો આ બધા ફ્રેન્ડ્સ ગ્રુપવાળા કે સાહેબ એક ગાડો છે તો બોલાવો. તો ગાડો તો શું હે? તો કે આ ત્યાં કર્યું. આ ડાબા હાથથી. તો કે કરીને બતાવ. આ તો બોલ શું કરશો? તો કે તને સેનાપતિ બનાવી દઈએ. પણ કે વચ્ચોવચ્ચ ના આવે તો મોઢું કા તારું ગળું કાપી. પેલા કે કાપી કાઢજે ભાઈ. મેદાનમાં બધા ભેગા કર્યા, અહીંયા આગળ મૂક્યું બોર્ડ. પેલા શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર પછી દોર્યું ગોળ. એટલે તો વચ્ચે જ આવે ને. જેના લગ્ન ના થયા અમને ખાસ વિનંતી, પહેલા લગ્ન કરી લેજો પછી પ્રેમ કરજો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાઓ ને ઠેકાણું નહીં પડે. પહેલા લગ્ન કરી લેવાના પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કરીને કરવા જાવ ને ઠેકાણું નહીં. કેમ કે પ્રેમની વ્યાખ્યા સાહેબ, જે છોકરા છોકરીના એન્ગેજમેન્ટ થાય કે પ્રેમ થાય ને, અને જો છોકરો કે છોકરી તમારો મોબાઈલ જોવા માંગે ને તો રાખડી બંધાઈ દેજો. કે જ્યાં ભરોસો નથી ત્યાં સંબંધો વધી શકે નહીં. આપણને ખબર જ નહીં. હું છે ને હમણાં જયપુર ગયો ફર્નિચર લેવા, તો અમે બે ત્રણ મિત્રો હતા, તો બધાની વાઇફના ફોન આવ્યો. કિશોર કેટલે પહોંચ્યા? કુનલ નીકળ્યા કે નહીં? મારું બૈરું એક ફોન ના કરે. મને તો સારું ગિલ્ટી ફીલ થયું. એટલે બધાને બૈરા ફોન કરીને આપણું બૈરું ફોન ના કરે તો ખરાબ તો લાગે ને કે સારો ઝઘડો થયો છે. મને કહે સંજય આ બધું બરાબર. મેં તો આપણે તો ટોપ છે ભાઈ. મેં તો ઘેર આવીને પલ્લવીને કીધું, લા મેં તું યાર તું એક ફોન ના કરે. મન કે બળદિયો જાય ક્યાં હજે ખૂટે જ આવે જાય ક્યાં કે. ધીસ ઇઝ લવ. તું જેવી હતી જેવી છે જેવી હોઈશ, તું જેવો હતો જેવો છે જેવો હોઈશ, હું તારી સાથે છું. અને લગ્ન કહેવાય. આ સમજ સાલી આપણામાં આવતી નહીં. મા બાપ બદલી ના શકાય, ભાઈ બહેન બદલી ના શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. મારી વાત સાંભળીને 1500થી વધુ લોકોએ ડિવોર્સના કેસ સાહેબ પાછા ખેંચી લીધા. આ સમાજમાં કરવાની છે. થઈ ગયા ભેગા થાય જ. અરે ઝઘડા ના થાય ચાલું, જીવન જ શું કામનું? સીધી લીટી તો મોત છે. આમ ઢીસાઢીસ ચાલવું જોઈએ. અઠવાડિયું થાય એટલે એમને બી કોઈક ઊભું કરું, શું છે તારા બાપાનું? સીધું બાપા બોલે ને ઢીસુમ ઢીસુમ ચાલુ. પછી બાજુ હજે પગે પડી જવાનું, બકા બકા કરીને બકાવે એકબીજાને. આ પિક્ચરો જોઈને કેવો પ્રેમ શીખ્યા છે ખબર છે? છોકરા છોકરીઓ, છોકરો છોકરી સામ સામે ઊભા રહે, જો બકા તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈને નહીં કરવાનો, હું કોઈને નહીં કરું. આ કેવું થયું ખબર છે? બે વેપારી ભેગા થાય. જો દોસ્ત તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. બોલો બે ભિખારી થાય કે નહીં? એટલે મારા લગ્ન થઈ ગયા હવે કોઈને પ્રેમ નહીં કરવાનો? એક્સપાયરી ડેટ જાઓ ઘેર. આ પ્રેમ છે બાપુ? બે મહિના પહેલા, મહિના પહેલા પેલા છોકરાએ કીધું ને બાપુ હાજર, કોઈક છોકરી કે 3 વાગે આવી જજો, ગમે તો જતા રહીએ કે નહીં? તો આ પ્રેમ છે. પણ પ્રેમની વ્યાખ્યા સમજ્યા નથી, બહુ લાંબો વિષય છે. પણ ટૂંકમાં વાત એટલી છે કે સંબંધો સાચા હોય તો સાચવવા નથી પડતા, અને જે સાચવવા પડે એ કદી સાચા નથી હોતા. આ વાત આપણે સમજતા. ત્રીજી અદ્ભુત અવસ્થા છે, ઈશ્વરના હાથમાં છે. દીકરા દીકરીઓ ખૂબ મહેનત કરો, યોગ્ય સમયે પાત્ર સામે આવે, દિલને પૂછી જોવાનું, ગમે તો હા ના ગમે તો ના. લગ્ન થશે નહીં થશે ઈશ્વર પર છોડી દો, થઈને શું થશે કશી ચિંતા કરશો નહીં. યોગ્ય સમય યોગ્ય પાત્ર ઈશ્વર આપી દે છે, એની જોડે મસ્ત જીવવું એ આપણા હાથમાં છે. પણ આપણે આ વાત સમજતા નથી. ચોથી અને છેલ્લી અવસ્થા છે મોક્ષ. મોક્ષ તો હો ગયા કા પર? મોક્ષ પર જતા પહેલા એક નાનકડી વાત કરી લઉં. આ એક પુસ્તક છે, હવે મને પહેલા કરતા સારું લાગે છે. અને બીજું પુસ્તક છે, મને ગમે છે તમને પણ ગમશે, ચોપડી. હો સાલા એવા શેતાની મગજ સાલા આપણા ભગવાને બનાવ્યા. ભગવાને આપણી આ છેલ્લી આવૃત્તિ બનાવી, એના પછી કોઈ બનાવ્યું જ નથી. માણસ પછી એકચ્યુઅલી બનાવવાનું, પછી આપણને જોઈને કે બસ બહુ થઈ ગયું. કે 200-200 રૂપિયાની ચોપડી છે, આજે કોઈને જોઈએ તો 100-100 રૂપિયામાં મળશે, બહાર કાઉન્ટર કર્યું છે. અને વાંચ્યા પછી ન ગમે તો 200-200 રૂપિયામાં પાછી લઈ લઈશ. વેચેલો માલ વાપર્યા પછી ડબલ કિંમતમાં પાછો લેવામાં આવશે. યુટ્યુબ પર મારા વિડીયોઝ આખી જોવી હોય તો સંજય રાવલ યુટ્યુબ પર મારી ચેનલ છે, સબસ્ક્રાઈબ કરજો. હવે પછી બહુ જ ખતરનાક વિડીયો, 15 દિવસ પછી હું શિક્ષકો અને પોલીસ આ બે માટે જબરજસ્ત કામ કરવાનો છું. અને ત્રીજું આવી યુનિવર્સિટીઓ જ્યાં ભણવાની, હા ભણવાનું જરૂરી છે. ઘણા લોકો એમના સમજતા કે હું ભણવાનો વિરોધી છું,
મારું કહેવું એમ છે કે ડોક્ટરો એન્જિનિયરો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો ટોપની જરૂર છે, આઈએએસ આઈપીએસ ઓફિસર, પણ જેને ટકા નથી આવતા એ નક્કામાં નથી, ત્યાં પણ તાકાતવાળા લોકો છે એને બહાર કાઢવા માટે. એટલે પાછા કોઈ કહે હવે તો ભણવું જ નહીં સંજયબેન, ત્યો પેલા માર ખવડાવશો બાપુ, પાછા કહે હવે તો 3 ટ્રાયલ જ લાવો, સૌથી પહેલાં મળશે ટોપ પર. એવું નહીં, ભણવાની વેલ્યુ છે, ભણજો. મને જે 30 વર્ષે મળ્યું, મારા મિત્રો જે ડોક્ટરો એન્જિનિયર થયા એમને 10 વર્ષમાં મેળવ્યું, તો ભણવાની વેલ્યુ તો છે જ, પણ ન ભણ્યા ટકા ન આવ્યા તો જીવનમાં નિષ્ફળ છો એવું માનશો નહીં, માટે હું આ યુનિવર્સિટીઓ કરવાનો છું. ચોથી અવસ્થા છે મોક્ષ. મોક્ષ એટલે શું? બધું છોડી દો, સંસાર બેકાર છે, ભગવાને જગ મારવા બનાવ્યા, ભાઈ ટોપ બનાવ્યા છે, મસ્ત જીવવાનું, ડ્રગ્સ ખાધી છે, શું કરવા કેવું. મોક્ષ એટલે શું? કશું છોડવાનું નથી, કશું પકડવાનું બી નથી. મોક્ષ એટલે હું અહીંયા આવું ને પાણીની બોટલ ઘેરથી લઈને આવવાનું, આપણી રીતે આવવાનું, આપણી રીતે જવાનું, કોઈ કે પેટ્રોલ ના કરાવું, કોઈ કે આ ભાઈ કરાવ, કરાવે તો ઠીક, ના કરાવે તો હરી ઈચ્છા. જીવનનો હેતુ શું છે? મોક્ષ એટલે શું? સાહેબ મારી એક જ લીટીની મોક્ષની વ્યાખ્યા છે. તમે મને તમારા જાતને પૂછો કે હું આવા 2000 સેમિનાર મફત કરું તો મને મોક્ષ મળે, કે હું હિમાલયમાં જઈ એક પગે ઊભો રહીને ચોટલી બાંધીને તપ કરું તો મોક્ષ મળે. હું અહીંયા 2000 સેમિનાર કરું ને તો મને મોક્ષ મળે. જગતમાં રહી, સંસારમાં રહી, લોકો વચ્ચે રહી, લોક ઉપયોગનું કામ કરીએ તો જીવતા જ મોક્ષ છે, ક્યાંય હરદ્વાર જવાની જરૂર નથી. પણ એનાથી પણ મોટી વ્યાખ્યા મોક્ષની, અહીં બેઠેલા તમામ લોકોને મારી એક જ લીટીની વ્યાખ્યા આપું છું કે મોક્ષ એટલે શું. પહેલું આપણા હાથમાં, બીજું ત્રીજું ભગવાનના હાથમાં, ચોથું આપણા હાથમાં. મોક્ષ એટલે સાહેબ તમારી પાસે 5-10-25 હજાર લાખ રૂપિયા પડ્યા હોય ને અને તમને એમ થાય કે મારે ધર્માદા કરવા છે, ક્યાંક સારા કામમાં વાપરવા છે, તો કોઈ મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજમાં આપશો નહીં, સ્મશાનમાં આપશો નહીં, એમ્બ્યુલન્સમાં આપશો નહીં, બ્લડ બેંકમાં આપશો નહીં, પણ તમારા કુટુંબ પરિવારની કોઈ દીકરી કુંવાસી દૂરની દુઃખી હોય એના ઘેર જઈ સીધું સામાન્ય ટીવી અપાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. બીજું કશું કરશો નહીં. બહુ થઈ ગયા મંદિરો, બહુ થઈ ગઈ મસ્જિદો, બહુ થઈ ગઈ એમ્બ્યુલન્સો ને બહુ સેવાભાવી સંસ્થાઓ થઈ ગઈ, પણ મારા ઘરની એક દીકરી દુઃખી હોય અને હું 1000 રૂપિયા કંઈ આપું ને તો મારા જેવો કોઈ પાપી નથી. સાહેબ આને કહેવાય મોક્ષ. સાલો 1500 રૂપિયાની સાયકલ આપે ને 20 જણા ફોટા પડાવે, પેલો સાયકલવાળો બી કે સાલો હું ભિખારી કે આ ભિખારીઓ, આ તો નર્કમાં જવાના. જે ફોટા સૌથી વધારે પડાવે ને, તમે જોજો આ રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, રોટરી ક્લબમાં આ ધંધો ચાલે. 5 રૂપિયાનું પાર્લેજી આલ્યો, સફરજન 10 રૂપિયાનું, 15 જણા. એટલે ઉપરથી લે, એ તું ઉપર જ જવાનો. મોક્ષ એટલે આ છે. પહેલું ને છેલ્લું આપણા હાથમાં, બીજું ને ત્રીજું ઈશ્વરના હાથમાં. ભગવાન છે ને, હમણાં મને હાઈવે પર મળ્યા, હું અહીંથી આવતો હતો તો બસમાં મેં કહ્યું ક્યાં જાઓ, મને કે કંટાળી ગયો ભુજમાં. મેં તો બધા દિવેલ પીધેલા ફરે, કોઈ મજામાં જ નહીં. મને કે એક વાત કહું, બધાને કહી દેજે, બધાને મજા આવી જશે. તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ, ફિર હોતા વો હૈ જો મેં ચાહતા હું. તું કરને લગવો જો મેં ચાહતા હું, ફિર દેખ હોગા વો જો તું ચાહતા હૈ. આ એનો જાદુ છે. એ જે કે કરો તો તમે જે ચાહો એ થશે, જે થાય તે સારા માટે. એક વખતે છેલ્લી એક નાનકડી સરસ વાર્તા કહી દઉં. એક રાજાનો પ્રધાન છોકરાને તલવારબાજી શીખવાડતો હતો, તો તલવારબાજી શીખવાડતા શીખવાડતા જોરથી ઝાટકો માર્યો ને, અંગૂઠો કપાઈ ગયો. લોકો બાપા મરી ગયો. રાજા કે સલાહ ભાન નથી પડતો, અંગૂઠો કપાઈ ગયો. સાહેબ જે થાય હારા માટે. એટલે રાજાના છોકરાનો અંગૂઠો કપાઈ ગયો હારા માટે? કેવો? તું નોકરીમાંથી ગેટ આઉટ. પેલો કે એ પણ સારા માટે. કાકો ઘેર નવો પ્રધાન રાખ્યો, મારા જેવો જીન્સવાળો. છોકરાને ડાબાથી તલવારબાજી શીખવાડી, છોકરો ડાબાથી શીખી ગયો. ગયા જંગલમાં, આદિવાસીઓ મળ્યા. આદિવાસીઓએ પેલા છોકરાને પકડ્યો, રાજાને, કે તારી બલી ચડાવવાની છે. લોકો યાર મને મત મારો, ઉતાર નીચે. ઉતાર્યો નીચે, કપડાં બપડા કાઢ્યા, છાણ બાણ ચોપાડીને સુવાડ્યો. અને આદિવાસીનો રાજા જેવો આમ કાપવા ગયો ને, અલા આમ તો અંગૂઠો કપાઈ ગયો. ભગવાનને કપાયેલી વસ્તુ ચડાવાય? હોટ મારી લાત પડો તો જાય ને જાય, કપડાં બપડા પહેલા ઘર ઘેર. બીજા હાથી પર પેલો નવો પ્રધાન હતો, એને ઉતાર્યો, ખચાક દઈને કાપી ગયા. પેલો છોકરો ગયો ઘર, કે બાપા પેલા પ્રધાનને બોલાવો. એ કહેતો હતો જે થાય તે સારામાં. પ્રધાન તો આવ્યો લકડી લઈને, મોબાઈલ કર્યો હશે, તરત આવ્યો, બોલો સાહેબ. અલા કે તું સાચું કહેતો હતો કે મારા છોકરાનો અંગૂઠો કપાઈ ગયો? તે કીધું સારા માટે, આજે એનો જીવ બચી ગયો. બાપુ હું તો પહેલાંય કહેતો હતો જે થાય હારા માટે.
અલા પણ કે મેં તને નોકરીમાંથી કાઢી મૂક્યો એ કેવી રીતે સારા માટે? બાપુ હાથે હું હોત તો હું કપાઈ ગયો હોત. ઈશ્વર અદ્ભુત છે સર. બોલો, મારે 12માં 54% ના આવ્યા હોત તો આજે હું અહીંયા ઊભો હોત? બોલો, હારુદીન 54% ના નીકળે આજ કોણ આવત અહીંયા? બધું બરાબર ચાલે છે બોસ તંત્ર. ઈશ્વર આપણા પ્લાન કરતા એના પ્લાન મોટા હોય છે. જ્યારે આપણે સીધી રીતે યોગ્ય રસ્તે નથી જતા ને, એટલે ભગવાન તમને વાંકા કરીને ત્યાં મોકલે છે. માટે ગભરાવવું નહીં. ફેસ ધ ડેન્જર. મુસીબતોના પર્વતો બરફના બનેલા હોય છે. પૈસા માગવા વાળો આપણા ઘેર આવે ને, એ પહેલા એના ઘેર જઈને જ બેસી જવાનું. નથી ભાઈ, બોલ હવે શું કરું તું કે? પાછા ઘેર જઈને ચિંતામાં કે હમણાં પેલો કન્ટેન્ટ કે ભાઈ તું જા નહીં યાર, ના કે હું તો અહીંયા જ બેસ, કદી માગવા નહીં આવે. અરે યાર સામે જાઓ, ભાગો નહીં, પીઠ ના બતાવશો. આટલા બધા સેમિનાર કરું છું, આટલું બધું બોલું છું, એના પાછળનો એક જ હેતુ છે. અટલ બિહારી વાજપેયી બહુ જ સરસ, ઇઝ અ વેરી ગુડ ઓરેટર. એ દુષ્યંતની એક પંક્તિ બોલતા હતા, હું કેમ સેમિનાર કરું છું, આટલું બધું બોલું છું, આટલી બધી સેમિનાર્સ કરું છું, આટલી બધી જગ્યાએ જઉં છું, એના પાછળનો હેતુ એક જ છે કે હો ગઈ હે પીર પર્વત સી પીઘલની ચાહીએ, ઇસ હિમાલય સે અબ કોઈ ગંગા નિકલની ચાહીએ, મેરા મકસદ હંગામા ખડા કરના નહીં હૈ, યે સુરત બદલની ચાહીએ, યે સુરત બદલની ચાહીએ. આપ સૌએ મને અહીંયા બોલાવ્યો, શાંતિથી સાંભળ્યો, 2 કલાક તમે બધા અહીંયા બેઠા ભુજવાસીઓ, આઈ પ્રોમિસ યુ આઈ વિલ બી કમિંગ, ફરીથી હું આવીશ, અને આટલો જ પ્રેમ તમારો મળતો રહેશે. તો દર ગણેશ ચતુર્થીએ કંઈ ને કંઈ બહાને વર્ષમાં 1-2 વાર અહીંયા આવીશ. આપ આટલી મોટી, તમે જુઓ આને યોગ કહેવાય. તમને 2 કલાક ગયા ખબર પડી? આને યોગ કહેવાય. એટલે આમ કરીને બેહે ને, એ યોગ નથી, એ તો લોચો છે બધો. બસ આવી રીતે જીવન પણ પસાર થઈ જાય. હસતા રહો, ખીલતા રહો, ઈશ્વર જે તકલીફો આપે ને કે પ્રસાદ સમજીને લેતા રહો. તારી તાકાતો એટલી આપ, પણ તને નહીં કહું કે કેમ આમ કર્યું. ભયમુક્ત જીવન ત્યાંથી શરૂ થાય છે. અને ઈશ્વરને જ્યારે ખબર પડે છે કે હવે આને રોવાનું બંધ કર્યું, ત્યારે ગમે ત્યાંથી તમને માગો એટલું આપે જાય છે. આનું નામ ભગવાન. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. Subscribe now and press the bell icon. Never miss an update.